फ्रेंड्स वेलकम टू माय चैनल योर चैनल टारगेट विद भाविक मारू। जननी जण तो दातार जण जे का जण जे सूर, जननी जण तो दातार जण जे सूर, नहीं तो रे जे वांझनी मत गुमावीश नूर। सौराष्ट्र काठियावाड़ो डायरो चालतो एने चारण ज्यारे आ पंक्ति बोले त्यारे समझी लेवानुं के कोई महान शासक कोई महान राजा के जेणे इतिहासमां एना वंशनुं માથું હંમેશા માટે ગર્વથી ઊંચું કર્યું એવા કોઈ રાજાની વાત ચાલતી હોય। ભારત, ભારતની આ ભૂમિ ઉપર ઘણા બધા સમ્રાટો, ઘણા બધા રાજાઓ, ઘણા બધા સુલતાનો, ઘણા બધા બાદશાહો અને ઘણા બધા છેલ્લે યુરોપથી આવેલા અંગ્રેજો કે જેઓના ગવર્નર્સ અને ગવર્નર જનરલ થઈ ગયા, એનો મતલબ સીધો એ થયો કે ભારતની આ જમીન ઉપર વર્ષોથી અલગ અલગ શાસન થતા જ આવ્યા છે। ક્યારેક કોઈ વંશની ચડતી અને ક્યારેક કોઈ વંશની પડતી થાય છે, ચડતી થાય ત્યારે એમાં પણ કોઈ જવાબદાર વ્યક્તિ કે જેનું નેતૃત્વ શ્રેષ્ઠ હોય છે, જેની પારદર્શિકતા અલગ હોય છે, જેની દૂરદર્શિતા અલગ હોય છે, એવા વ્યક્તિના કારણે કોઈ વંશ છે એ શૂન્યમાંથી સર્જન કરતો હોય છે, ત્યારે જ એ વંશની પતન થવાની શરૂઆત ત્યારે થઈ જાય છે કે જ્યારે એ વંશમાં કોઈ એવા પાકે છે કે જે આ વંશનો અંત કરે છે। ભારત અને ગુજરાતનો ઇતિહાસ એટલો બધો મોટો છે કે સ્કૂલમાં આપણને બધો જ ઇતિહાસ શીખવાડતા નથી, ત્યારે જીપીએસસીને ધન્યવાદ દેવો પડે કે જીપીએસસીએ દેશી રજવાડાઓને એક સિલેબસના ટોપિક તરીકે સ્વીકાર્યો। દેશી રજવાડાઓ, આ દેશી રજવાડાઓના ઘણા રાજાઓ એવા છે કે જેમની પાસેથી પ્રજાનું કઈ રીતે હાલના સમયમાં પણ એડમિનિસ્ટ્રેશન કરી શકાય, વહીવટ ચલાવી શકાય એનું જ્ઞાન મળે। એનું સૌથી સારામાં સારું ઉદાહરણ તમારે જોવું હોય તો દેશી રજવાડાઓમાં એક વંશ જોઈ લેવો, એ વંશ અમારો વંશ, અમારો એટલે અમારી ગોહિલવાડની ધરતીનો વંશ, ગોહિલવાડ, ગોહિલવંશ, મારવાડથી ગોહિલવાડ। ઘણા બધા ગોહિલ ભાઈઓ અહીંયા આગળ બેઠા હશે, જોતા હશે વિડીયો, તો એમને હું પહેલાં પૂછીશ કે શું આપને ખ્યાલ છે કે ગોહિલ નામ ક્યાંથી આવ્યું। આજે તમારા દરેક પ્રશ્નોના જવાબ તમને મળશે। અને બીજું, તમારે આજે એ પણ શીખવાનું છે દરેક ક્ષત્રિય રાજપૂતનો દીકરો કે દીકરી જોતી હોય ત્યારે, કે દરેક એવો ભાઈ કે બહેન જે આ વિડીયો જોઈને ઘણું બધું શીખી શકે કે એક ક્ષત્રિય રાજા કેવા હોય, એક ક્ષત્રિય રાજા છે પોતાની પ્રજા માટે કેટલું જાતું કરે, એક ક્ષત્રિય રાજાના શાસનમાં પણ કેટલું સુખ હોઈ શકે અને અમુક અપવાદોને બાદ કરતાં પ્રજામાં કેટલું સુખ હોઈ શકે એ પણ આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે। મારવાડથી ગોહિલવાડ, તો એનો સીધો અર્થ થાય છે કે ગોહિલવંશની શરૂઆત ક્યાં થઈ હશે, મારવાડથી થઈ હશે। આજે દરેક વસ્તુ છે એ ડિટેલમાં જોઈશું, લવથી લઈ અને જયવીર સિંહ સુધી દરેક વસ્તુ ભણીશું। હા મિત્રો, ભાવનગરના હાલના પ્રિન્સ રાજકુમાર કહી શકાય એવા જયવીરસિંહ, કૃષ્ણકુમારસિંહજી ગોહિલને આપ સર્વ લોકો જાણો છો કે જેણે પોતાની બધી જ સંપત્તિ, પોતાનું રજવાડું ભારતમાં સૌથી પહેલાં આગળ વધીને કીધું હતું કે જાઓ રજવાડું સૌથી પહેલું ભાવનગર આપશે, એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર વંશજ એવા ભાવનગર યુવરાજ, જે આજે પણ એમના પિતા, એમના દાદા અને એમના વડવાઓની જેમ સમાજનું સેવા કરે છે, એમના વિડીયો ડેડિકેટેડ કરું છું। ત્યાર ઉપરાંત મારા અંકલ કહી શકું એવા એડવોકેટ જયદીપસિંહ ગોહિલ, કે જે હાલમાં પાલીતાણા ગોહિલ ભાયાતના પ્રમુખ છે, મારી સાથે વર્ષોથી એમનો સંબંધ છે, નાનપણથી ઘણી બધી વખત મને એમણે મોટિવેટ કર્યો છે, આગળ વધવાની પ્રેરણા આપી છે। કોર્ટમાં જ્યારે હું નોકરી કરતો, પોતે વકીલ અને હું પોતે આસિસ્ટન્ટ ઉપર સાહેબની નજીક બેઠતો, ત્યારે પણ એમણે કદી પણ કોઈ વસ્તુમાં મને આજ સુધી એવું નહીં કીધું હોય કે મારું કામ પહેલાં થઈ જવું જોઈએ। તો નૈતિકતા એમની પાસેથી ઘણી શીખ્યો છું, ત્યારે આજે ઈચ્છા એવી થાય છે કે આ વિડીયો, ગોહિલવંશનો વિડીયો છે એ આ બંને ગોહિલવંશજો છે એમને હું ડેડિકેટ કરું છું। સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મેં એવું લખ્યું છે કે ગોહિલથી ગહલોત, સિસોદિયા અને ગોહિલ, આ દરેક વંશના અલગ અલગ નામ નથી, આ એક જ વંશ છે। જોઈશું કઈ રીતે ગોહિલ, ગહલોત, સિસોદિયા અને અંતે ગોહિલ થાય છે। તમે અહીંયા જોઈ શકો છો કે રામે છોડેલા અશ્વમેઘ યજ્ઞ વખતે રામે છોડેલા ઘોડાને પકડવાની હિંમત એમના દીકરા કરે છે લવ અને કુશ, તો આ લવના વંશજો છે ગોહિલો, એની ચર્ચા કરીએ। લવ રામના દીકરા, એમને શાસન તરીકે લાહોર અને એની આસપાસનો પ્રદેશ મળેલો એવું કહેવામાં આવે છે। લવના વંશજ તરીકે એક કનકસેન કરીને એક શાસક આવે છે અને આ કનકસેન છે એમની જ પેઢીમાં આગળ જતા મિત્રો એક રાજા થાય છે શિલાદિત્ય। આ શિલાદિત્ય રાજા છે ઈસવીસન 524માં, એટલે કે છઠ્ઠી સદીમાં
ગુજરાતમાં આવી અને પોતાનું શાસન ચલાવતા હોય છે ઉત્તર ગુજરાત. હવે મિત્રો, અરવલ્લીની આસપાસ એમનું શાસન ચાલતું. શિલાદિત્ય છે, એમના પત્ની ગર્ભવતી હતા અને એ જ વખતે મિત્રો શિલાદિત્ય ઉપર આક્રમણ થયેલું અને આ આક્રમણ વખતે એ વીરગતિ પામ્યા, એમણે કેસરિયા કર્યા. એમની પત્ની ગર્ભવતી છે, જે વનરાજ ચાવડાનો ઇતિહાસ આપણે ભણ્યા હતા એ જ ઘટના અહીંયા છે. એમની ગર્ભવતી પત્ની છે, એને એમના સૈનિકો છે એ એક મહેફૂઝ જગ્યા ઉપર લઈ જાય છે. ગર્ભવતી રાણીને પ્રસવની પીડા શરૂ થાય છે. નજીકમાં જ એક ગુહા હતી, એક ગુફા હતી, ગુફાને ગુહા કહેવાય, અને આ ગુહામાં જન્મેલો એક બાળક જેનું નામ ગૃહાદિત્ય, અને આ ગૃહાદિત્ય ગુહામાં જન્મ્યો હતો એટલે એના વંશજો છે એ ગુહિલ કહેવાયા. અને આ ગુહિલ વંશની ખરેખરી શરૂઆત મિત્રો આમ તો લવ એમનું પૌરાણિક જે વંશજોની યાદીમાં છે એ રીતે આવે છે. ખરેખર દરેક વંશો હોય છે, રાજપૂત વંશો હોય, કોઈ ચંદ્રવંશી હોય છે, કોઈ સૂર્યવંશી હોય છે, એમાં ગોહિલ વંશના સિક્કાઓમાં સૂર્યનારાયણ દેવને જોઈ શકીએ છીએ. એટલે કહી શકાય કે ગોહિલ વંશ છે એ સૂર્યવંશી વંશ છે. અને એ જ પેઢીમાં આગળ જતાં લવ રામ પોતે આવે છે. લવ અને એમના આગળ કનેક્શન પછી શિલાદિત્ય અને ગૃહાદિત્ય એ ખરેખરો ગુહિલ વંશનો સ્થાપક છે, કારણ કે એમના નામ ઉપરથી જ સાબિત થાય છે કે ગૃહાદિત્ય ગુહિલ. તો લવના વંશજો ખરા, પણ ગુહિલ વંશ તમને પૂછે ગુહિલ વંશની સ્થાપના કોણે કરી, ગુહિલ વંશની સ્થાપના, અને જો જવાબમાં ઓપ્શનમાં તમને ગૃહાદિત્ય હોય તો જવાબ ગૃહાદિત્ય લખો, કારણ કે ત્યાંથી જ ગુહિલ નામ આવ્યું હતું. ગુહિલોનો સમયગાળો જે શરૂઆતનો છે ક્યાંક 6ઠી સદીમાં મળી આવે છે, ઈસવીસન 550-560ની આસપાસ. આ વંશમાં જ મિત્રો આગળ જતા બપ્પા રાવળ થઈ ગયા. એ બપ્પા રાવળ કે જેણે 8મી સદીમાં ભારત ઉપર થયેલા વાયવ્ય સરહદેથી મુસ્લિમ આક્રમણો છે અને વર્ષો સુધી રોક્યા હતા, એમના સાથી મિત્રો આસપાસના બીજા રાજપૂત રાજાઓએ બપ્પા રાવળને આગેવાન તરીકે સ્વીકાર્યા હતા. બપ્પા રાવળે ઘણી વખત મુસ્લિમ સેનાને સામનો કરી અને ભગાડ્યા છે, અને વર્ષો સુધી વાયવ્ય સરહદ છે એ સુરક્ષિત રાખી હતી એ બપ્પા રાવળ. બપ્પા રાવળનો જો ઇતિહાસ અહીંયા હું આ લેક્ચરમાં બોલવા જઈશ તો બપ્પા રાવળનો આખો એક મારે અલગ લેક્ચર જોશે, એના માટે આપણે કોઈ વખત સમય બપ્પા રાવળનો લેક્ચર બનાવીશું. હાલમાં આપણે ગોહિલ વંશ છે એને પાછો પરીક્ષાલક્ષી પણ ભણવાનો છે, અને ભાવનગરના દરેક મારા ભાઈઓ બહેનો જે ખાસ જોતા હોય તો આજે તમને ઘણું બધું એવું જાણવા મળશે કે તમે તખતેશ્વર મંદિર જોયું છે, તમે બાટન લાઇબ્રેરી જોઈ છે, તમે સર્ટી હોસ્પિટલ જોવો છો, એવી ભાવનગરની દરેક વસ્તુઓ કોણે ક્યારે સ્થાપી એ ચર્ચા આપણે આ લેક્ચરમાં પણ કરવાની છે. તો બપ્પા રાવળ છે એણે ગોહિલ વંશ જે છે એને મજબૂત બનાવ્યો, આસપાસના ઘણા બધા વિસ્તારો જીતી અને મોટા મોટા ગઢ એમણે બનાવ્યા. અને ખાસ વસ્તુ મિત્રો યાદ રાખજો કે બપ્પા રાવળ છે એમણે એકલિંગજી મહારાજનું જે મંદિર છે એ એકલિંગજી શિવાલય પણ એમણે જ બનાવ્યું છે. આજે ગોહિલવંશ છે એ એકલિંગજી મહારાજને ખૂબ પૂજે છે. ગોહિલવંશના જે ત્યાંના રાજવીઓ હતા એમાં ગૃહાદિત્યથી શરૂઆત કરીએ તો ગૃહાદિત્ય, રાજા ભોજ, મહેન્દ્ર પ્રથમ, નાગાદિત્ય, શિલાદિત્ય, અપરાજિત મહેન્દ્ર અને અંતે કાલભોજ, પણ એમનું એટલું બધું સારું નામ હતું કે બધા એને બાપ્પા 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 કહેતા, સામાન્ય પ્રજા પણ એને બાપ્પા કહેતી. જેમ આપણે ગાંધીજીને બાપુ તરીકે સંબોધીએ છીએ, આપણા ઘરમાં કોઈ વડવા હોય તો એને બાપુ કહીએ છીએ, તો એ બધાના બાપ હતા અને એટલા માટે એને બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા. રાવળ એટલે રાજા, અને આ બપ્પા રાવળ એમનું નામ કાલભોજ કરતાં વધારે પ્રસિદ્ધ થઈ ગયું. એ જ ખરેખરા ગોહિલ વંશના જેને કહેવાય કે સર્વસત્તાથી સ્થાપક હતા. મહારાણા પ્રતાપ અને શિવાજી ફોટો જોઈને તમે ઓળખી ગયા છો, તો એ પણ આ વંશ સાથે કઈ રીતે સંલગ્ન છે એની ચર્ચા પણ આપણે કરીશું. બપ્પા રાવળની 12મી પેઢીમાં શાલિવાહનજી થઈ જાય છે, અને આ શાલિવાહનજી છે એમનું મારવાડના ખેરગઢ ગામ આવ્યું રાજસ્થાનમાં, ત્યાં આગળ એમનું શાસન હતું. અને ધીરે 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 આ જ 27મી પેઢીમાં એમની પછી ત્યાં આગળ સેજકજી કરીને એક રાજા થાય છે. સેજકજીના ભાઈઓ ખેરગઢથી ગુજરાત આવે છે, કારણ કે ત્યાં આગળ રાઠોડો સાથે એમને અણબનાવ બને છે. સેજકજી અને એમના ભાઈઓ ખેરગઢથી ગુજરાત આવ્યા અને ગુજરાતમાં ગોહિલ વંશની સ્થાપના કરી અને એમના વંશજો ગોહિલ કહેવાયા. તો ગુજરાતમાં શિલાદિત્યની જે ઇતિહાસ છે એને બાદ કરીએ તો ગુજરાતમાં ફરીવાર ગોહિલોને કોઈ લાવવાવાળા હોય તો એ હતા રાણા સેજકજી. અને ગોહિલ વંશ જે આજે હાલમાં આપણા ભાવનગરનો ગોહિલવાડનો જે વંશ છે એના ગુજરાતમાં ખરા સ્થાપક કોઈને ગણી શકાય તો એ છે સેજકજી. સેજકજી છે એ એમના ભાઈઓને લઈ અને ગુજરાત આવે છે. શા માટે આવે છે એની ચર્ચા ડિટેલમાં. ખેડગઢમાં કનોજવાળા રાઠોડો, કનોજના રાઠોડો, કનોજ યુપીમાં જે આવ્યું છે કનોજ, ત્યાં રાઠોડોનું શાસન હતું. કનોજના રાઠોડો વારંવાર લૂંટફાટ કરીને જતા રહેતા, જેથી રાજ્ય નબળું પડી ગયું હતું. વળી ખેડગઢના ઘણા સામંતો ખપી પણ ગયા હતા.
રૈયતનો રજાડ જોઈ ન શકવાથી સેજકજી છે ખેડગઢ છોડીને બીજે સારા સ્થાનમાં જતા રહેવું છે એવું નક્કી કર્યું અને સેજકજી ખેડગઢ છોડીને ઈસવીસન 1240માં 13મી સદીમાં ઈસવીસન 1240માં સૌરાષ્ટ્ર આવ્યા અને સેજકપુર વસાયું. આ સેજકપુર કઈ રીતે વસાયું? સેજકજી છે એ ગુજરાત આવે છે ત્યારે એ રાણપુરનો આજનો વિસ્તાર છે એની આસપાસ હતા. જાણ્યું કે સૌરાષ્ટ્રમાં કોઈનું શાસન હોય તો એ હતા જૂનાગઢના રાવંશીઓ ચુડાસમાઓ, અને એ વખતે રામાયણ એટલે કે રામોયપાલ છે એનું શાસન હતું. રામોયપાલ સેજકજીને આસપાસના 12 ગામ આપે છે, એનો ગ્રાસ આપે છે. સેજકજી એના ભાઈઓને આપી દે છે કંઈક ગામ, અને સેજકજી છે એમના રક્ષક બની જાય છે, સૌરાષ્ટ્રના રક્ષક બની જાય છે સેજકજી. એક સમયે મહીપાલ, રામહીપાલ જૂનાગઢના ચુડાસમા રાજા, એનો દીકરો ગોહિલો સાથે જાય છે શિકારમાં. ત્યાં આગળ એક ઘાયલ સસલું છે એને શિકાર કરે છે. કોણ? તો કે રાવંશી રાજા, મહીપાલનો દીકરો ખેંગાર. હવે જે સસલું ઘાયલ થયું, એ સસલું ઘાયલ છે અને ગોહિલોની જે ઝૂંપડી હતી ત્યાં આગળ જંગલમાં, ત્યાં આગળ વયું ગયું અને ખોળામાં બેસી ગયું ગોહિલોની. એટલે તરત જ રામહીપાલના દીકરાએ કીધું કે મારે આ સસલું મારું છે, મને આપો. ત્યારે ગોહિલોએ એવું કીધું કે આ સસલું અમારા આશરે આવ્યું છે. રાજા, રાજકુમાર માફ કરજો, અમે પાછું ના આપી શકીએ, તમે બીજો શિકાર ખેલો, આને અમે ના આપી શકીએ. રાજકુમાર અને અહીંયા તો ગોહિલો, હજી તો સામંતો જ હતા, રક્ષકો જ હતા, બંને વચ્ચે વિગ્રહ થાય છે. એક ખોટી અફવા પહોંચે છે રામહીપાલના દરબારમાં. રામહીપાલના દરબારમાં એક અફવા પહોંચે છે કે તમારા રાજકુમારને ગોહિલોએ મારી નાખ્યો. અને એ વખતે સેજકજી તો રામહીપાલ સાથે હતા, અને સેજકજી છે એ શર્મથી લાચાર બની ગયા. શું કરી નાખ્યું મારા ગોહિલ ભાઈઓએ? થોડી જ વારમાં સેજકજીએ કીધું, મને માફ કરજો, હું મારો જીવ આપવા તૈયાર છું, અને ગોહિલો અહીંયાથી નીકળી જાય છે. અમે તમારા ભૂમિ ઉપર, તમારી જમીન ઉપર, તમારા આશરા ઉપર અમે હવે ન રહી શકીએ, કારણ કે તમારા દીકરાનું ખૂન અમારા ભાઈઓએ કર્યું છે. અને એવામાં જ એક સંદેશાવાહક રાજદૂત આવે છે અને કહે છે કે રાજકુમારનું ગોહિલોએ હત્યા નથી કરી, બસ એક ઝઘડો થયો હતો જે શાંતિથી પતી ગયો છે. અને એટલે જ રામહીપાલે સેજકજીને કીધું કે આ જમીન હંમેશા માટે તમારી છે, અને તમને હું આ શાહપુર ગામ આપું છું, એ આ તમારું છે. અને સાપર શાહપુર કે જેને હવે સેજકજી પોતાની પાસે રાખી અને શાહપુરનું નવું નામ કરશે સેજકપુર, જે રાણપુરની પાસે આવ્યું, ધંધુકા પાસે રાણપુર છે ત્યાં. અને આ સેજકપુર છે એ પહેલી ગુજરાતમાં ગોહિલોની ખરેખરી રાજધાની, જે બીજી વખત શરૂ થઈ, પહેલી ઈડર આપણે જોઈ. અને ફરીવાર જે સેજકપુર છે એ સેજકજીએ કર્યું. સેજકજીના દીકરી સાથે પરણાવવામાં આવે છે ચુડાસમા વંશી રામહીપાલના દીકરાને, અને ચુડાસમા અને ગોહિલો વચ્ચે ખૂબ સારો સંબંધ થઈ જાય છે, અને ગોહિલો છે એ પોતાની રીતે પોતાનો આશરો અહીંયા આગળ હંમેશા માટે કાયમી કરે છે. સને 1303માં અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ ઉપર હુમલો કર્યો. ક્યાં આગળ? ચિત્તોડ ઉપર. આ યુદ્ધમાં કિલ્લામાં રહેતા તમામ રાજપૂતો માર્યા ગયા, અને ત્યાંની રાણી પદ્મિનીએ જૌહર કર્યું. જેઓ કિલ્લાની બહાર હતા તેવા કેટલાક યોદ્ધાઓ બચી ગયા. આ બચી જનારામાં એક સિસોડા ગામનો એક હમીર પણ હતો. 23 વર્ષના મુસ્લિમ શાસન પછી તેમણે ફરી એક વખત ચિત્તોડ પર પોતાનું શાસન સ્થાપ્યું. તેમના નામ, ગામના નામ સિસોડા ઉપરથી એને હમીર સિસોડો કહેવાયો, અને આગળ જતા સિસોદિયા તરીકે પ્રસિદ્ધ થાય છે. અને આ જ હમીરજી સિસોદિયાના વંશમાં મિત્રો મહાન શાસક મહારાણા પ્રતાપ થાય છે. આ મહારાણા પ્રતાપ કે જેમનો ઇતિહાસ જ્યારે મારે બોલવો હોય ત્યારે બીજા 2 લેક્ચર જોઈએ ત્યારે તમને બધાને જ ખબર છે કે અકબર પણ જેનું માન કર્યું હતું અંતે કે નહીં, રાણા પ્રતાપ સાથે ન લડાય, એવા અકબરને પણ જો કોઈ નમાયો હોય તો એ રાણા પ્રતાપનો ઇતિહાસ કંઈક અલગ છે. તો સિસોદિયા વંશ અને ગોહિલ વંશ બંને એક જ છે. ખરેખર હમીર ગોહિલ જ હતા જે ચિત્તોડમાં બચ્યા હતા, ત્યાં ગોહિલોનું જ શાસન હતું. પરંતુ મિત્રો કહેવાય છે કે તે બચી તો ગયા, પણ પછી એમને સિસોડા એમનું ગામ હતું એટલે એમના ગામ ઉપરથી એ હમીર કોણ? તો કે હમીર સિસોડા, સિસોડા, ત્યાંથી સિસોદિયા તરીકે પ્રસિદ્ધ થયા. તો ગોહિલ અને હવે સિસોદિયા. બીજું તમે રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોત, તો ગેહલોત કુળ છે એ પણ ગોહિલોનું જ કુળ છે, ગોહિલમાંથી એ ગેહલોત થયા છે. તો ગોહિલ, ગેહલોત અને સિસોદિયા. બીજું તો શિવાજી કેમ? શિવાજીની અટક તો ભોંસલે છે, પણ મિત્રો શિવાજીના લેક્ચરમાં તમને ડિટેલમાં સમજાવીશ કે
શિવાજીના ખરેખરા જે પૂર્વજો છે એ રાજસ્થાનના સિસોદિયા છે કે એક સમયે ક્યાં આવ્યા હતા, દક્ષિણ પ્રદેશમાં મહારાષ્ટ્રમાં આવ્યા હતા. તો મહારાણા પ્રતાપ પણ સિસોદિયા છે અને શિવાજી પણ સિસોદિયા છે. અને ખરેખર સિસોદિયા પાછા શું છે, ગુહિલો એટલે કે ગુહિલ છે. બાપ્પા રાવળની 12મી પેઢીમાં આ ચર્ચા આપણે થઈ ગઈ. હવે મારવાડથી સેજકપુર તો આવી ગયા છે, હવે સેજકપુરથી સિહોર કેમ જઈશું અને સિહોરથી ભાવનગર કેમ આવીશું એની ચર્ચા આપણે આ લેક્ચરમાં આ સ્લાઇડમાં કરીએ. ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર સેજકજીનો રાજકાળ 1240-1290 એટલે કે અલાઉદ્દીન ખિલજી પહેલાંનો છે. અલાઉદ્દીન ખિલજી 1290માં ગાદી ઉપર આવે છે દિલ્હીની, માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વના વિશાળ ભૂભાગ, સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વના વિશાળ ભૂભાગને ગોહિલવાડ એવું નામ આપવામાં આવ્યું, એટલે કે આજનું ભાવનગરની આસપાસનો વિસ્તાર આપનાર ગોહિલુના આદ્યપુરુષ સેજકજી ગોહિલ જ હતા. તો ગોહિલવાડ નામ કોણે આપ્યું હતું, તો કે ગોહિલોના ગુજરાતમાં સ્થાપક એવા સેજકજીએ. સેજકજી પોતાના સાતેય ભાઈઓ જોધાજી, સોનાજી, હનુજી, માનસિંહજી, વિશાજી, દુધાજી અને દેપાળજીને સાથે લઈ ખેડગઢથી ગુજરાત તરફ આવ્યા હતા. પોતાના ભાઈઓ, સગા સંબંધીઓ, કુળગોર એટલે કે પુરોહિત ગંગારામ વલ્લભરામ તથા કારભારી મંત્રી શાહ, રાજપાલ અને અમીપાળ સાથે લીધા હતા. સેજકજીએ સાથે લીધેલા પુરોહિત ગંગારામના વંશજો સિહોર ગામમાં સ્થાયી થયા. ક્યાં આગળ થયા, સિહોરમાં. તો એમની સાથે જે આવ્યા હતા સેજકજીના જે ગોર ગંગારામ છે એ બધા આવે છે, રાજપાલ ને એ બધા, ક્યાં આગળ, સિહોર. પણ હજી સેજકજી છે એને સિહોરને રાજધાની નથી બનાવી, ધ્યાન રાખજો, આગળ જતા બનશે. હવે જોઈએ, સેજકજી પોતાના સંઘને પાંચાલ પરગણામાં રોકીને મંત્રી, એમના મંત્રી શાહ જે રાજપાલ છે એમને લઈ અને જૂનાગઢ રામહિપાલના દરબારમાં જાય છે. રાજ્ય છોડીને ઉચાળા ભરવાની સઘળી હકીકત રામહિપાલને જણાવે છે કે અમે શા માટે અહીંયા આગળ આવ્યા. અને પછી મેં તમને જે ચર્ચા કરી એ અહીંયા લખી છે કે રામહિપાલે સેજકજી અને તેમના સાતેય ભાઈઓને સૌરાષ્ટ્રના જુદા જુદા પ્રાંતમાં સામંત તરીકે નિમ્યા. આ સમયથી ગોહિલો સૌરાષ્ટ્રના રક્ષણ કરતા કહેવાય, જે મેં તમને આખી ચર્ચા કરી દીધી છે. રાણોજી, સેજકજીના દીકરા રાણોજીએ પોતાના નામ ઉપરથી ગોમા અને ભાદર નદીના સંગમ પર ધંધુકાની પાસે રાણપુર વસાવ્યું. તો યાદ રાખજો, સેજકપુર સેજકજીએ વસાવ્યું, પર રાણોજી છે એમના વંશજ એવા રાણોજીએ આપણું રાણપુર વસાવ્યું, એના નામ ઉપરથી જ રાણપુર છે. સેજકપુરથી રાજગાદી રાણપુરમાં લાવ્યા. તો સેજકપુરથી રાજગાદી રાણોજી ક્યાં લઈ આવ્યા, હવે રાણપુર, સેજકપુરથી રાણપુર આવ્યા. નજીક નજીક રાણપુર ફરતો મજબૂત દુર્ગ કિલ્લો બાંધવામાં આવ્યો. હવે એ વખતે એભલવાળા છે, તમને ખબર છે કે મૈત્રકોના વંશજો પછી જે વાળા થયા એમાં એભલવાળા, મૈત્રકો એ જ વાળા છે. તો એભલવાળાએ વાલમ બ્રાહ્મણોને તેમના યજમાન કાયસ્થોના કહેવાથી દુઃખ દીધેલું, એવી વાત મળી. કોને મળી, તો કે રાણોજીને વાત મળી. તેનું બહાનું કાઢીને રાણોજી ગોહિલે બળવાન મેરો સાથે મિત્રાચાર કરી લીધો. મેર જે હતા એ બધા મેરોને ગોહિલોએ સાથે લીધા અને વાળાઓ સાથે યુદ્ધ થયું. અને આ યુદ્ધમાં મિત્રો એભલજી છે એને હરાવી અને કહેવાય છે કે વળા એટલે કે વલ્ભીપુર છે જીતી લીધું અને ત્યાંથી વાળાઓ છે એમનું શાસન નીકળી ગયું અને ફરીવાર ત્યાં પાછું કોનું શાસન આવી ગયું, ગોહિલોનું શાસન આવી ગયું. બ્રાહ્મણોએ એકવાર રાણોજીને ચડાવ્યા કે એક મુસ્લિમ વૃદ્ધા અને એનો યુવાન પુત્ર છે એ બંદગી કરે છે અને એ બંદગીમાં એવું બોલે છે કે આ જમીન ઉપર અહીંયા આગળ ઇસ્લામ શાસન આવી જાય. આવી રીતે બ્રાહ્મણોએ ફરિયાદ કરી કોને, તો કે રાણોજીને ફરિયાદ કરી. એટલે રાણોજીએ આ યુવાનને મૃત્યુદંડ આપ્યો. મૃત્યુદંડ આપ્યો એટલે આ વૃદ્ધ જે મુસ્લિમ મહિલા હતી કે જેના દીકરાને મૃત્યુદંડ આપ્યો એ દિલ્હીના સુલતાન પાસે ફરિયાદ લઈને જાય છે કે આવી ઘટના ઘટી અને ત્યાંના એક હિન્દુ રાજવીએ મને નમાઝ અદા કર્યો એટલે મારા દીકરાની હત્યા કરી નાખી. આવી વાત કરતા દિલ્હીના સુલતાન છે એણે ગુજરાત ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી. મુસ્લિમ વૃદ્ધા અમદાવાદ સુલતાનના દરબારમાં ફરિયાદ કરવા ગઈ અને ત્યાંથી સુલતાન જે અમદાવાદમાં એ વખતે સુલતાન હતો એણે દિલ્હીના સુલતાન એ વખતના મોહમ્મદ એને વાત કરી અને ત્યાર પછી કહેવાય છે કે ભંડેરીપુરનો જે અમદાવાદનો, કારણ કે દિલ્હી સલ્તનતથી જ અમદાવાદની સલ્તનત ચાલતી હતી, તો ત્યાં આગળનો એક ભંડેરીપુર નામના ભંડેરીખાન, જે ભંડેરીપુરનો ભંડેરીખાન હતો એના એક ભાણેજ હતો સુલતાનનો, એણે એવું કીધું, એને એ જ દિવસે એના લગ્ન થયા હતા પણ એને કંઈક કરી બતાવ્યું હતું, એણે એવું કીધું કે હું રાણોજીને હરાવવા જઈશ. અને એવી રીતે એક મોટું સૈન્ય લઈ અને રાણપુર ઉપર ચડી આવ્યો. હવે બંને વચ્ચે યુદ્ધ થાય છે. રાણોજી અને તેમના સાથી રાજપૂત સૈનિકોએ કેસરિયા કર્યા. ગોહિલ અને એમના ભાણેજ રાનોઘણ
બંને અતુલ પરાક્રમ બતાવી વીરગતિ પામ્યા. સંગ્રામભૂમિમાં રાણોજીનું સૈન્ય પણ મુસ્લિમ સૈન્યની વીરતાપૂર્વક કતલ કરતા કરતા સદાને માટે સમરભૂમિમાં પોડી ગયું. આ પ્રસંગે રાજપૂતાણીઓએ જોહરવ્રતની ઉજવણી કરી કૂવામાં પડીને રાણપુરના એ કૂવામાં પડીને એમણે જોહર કર્યું અને સ્વર્ગ સીધાયું. રાણપુર ખાલસા થયું અને કહેવાય છે કે ઈસવીસન 1308-1309 રાણપુર મુસ્લિમોની સત્તા હેઠળ આવી ગયું. અમદાવાદના દિલ્હીના સુલતાનોની હેઠળ આ શાસન આવી જાય છે. તુઘલકોનું શાસન એ વખતે તમને બધાને જ ખ્યાલ છે અને આવી રીતે હાથમાંથી રાણપુર વયું જાય છે અને હવે એ રાણપુર પાછું કબજે લેવું એ એક મોટી આફત હતી, એક મોટી એક ચેતવણી હતી કે જો રાણપુર પાછું લેવું હોય તો દિલ્હી અને અમદાવાદ બંનેના સુલતાનો એક થઈ અને ગોયલો સામે લડે. છતાં પણ શું થાય છે જોઈએ. એ વખતે રાણોજીના કુંવર વીર મોખડાજી સેજક પર રહ્યા. મોખડાજીએ ભીમડાદ અને ઉમરાળા જીતી લીધું, બરોબર. ત્યાંથી તો એ વયા જાય છે પણ ભીમડાદ અને ઉમરાળા જીતી લીધું અને ત્યાંથી પોતાની સત્તા સ્થાપી. મોખડાજીએ ખોખરા તળાજા પાસે, ખોખરા અને તેની આસપાસના ગામો જીત્યા અને મુસ્લિમો પાસેથી મિતિયાનાનો કિલ્લો જીત્યો અને 1314 મોખડાજીએ પીરમબેડ જીત્યું કોળીઓ પાસેથી અને કોળીઓને મારીને ભગાડ્યા. મોખડાજી સરવૈયા રાજપૂત હાથસણીના કુંવરબા સાથે પરણ્યા હતા અને મોખડાજી અને એના પુત્ર આગળ જતા ડુંગરજી થયા એ બધાએ લડત કરી હતી. કોના સાથે? તો કે દિલ્હીના સુલતાન સાથે. પીરમબેટને રાજધાની બનાવીને કોઈ શાસન કર્યું હોય કોઈ ગોહિલે, તેનું નામ હતું વીર મોખડાજી. મોખડાજીનો ઇતિહાસ પણ ખૂબ જ પ્રખ્યાત છે. ગોહિલો મોખડાજીને ખૂબ પૂજે છે કારણ કે એમણે એક ખૂબ મોટી લડત આપી હતી મોહમ્મદ બિન તુગલક તરંગી સુલતાન, જેના નામે આજે તુગલકી નિર્ણય એવું કહેવાય છે, એવા દિલ્હીના સુલતાનને અહીંયા લડવા આવ્યું હતું, લડવા આવવું પડ્યું હતું અને છતાં પણ એમને પાછી પાની કરવી પડી હતી. જોઈએ કઈ રીતે. દિલ્હી સલ્તનતનો ખજાનો ખંભાતના અખાતમાંથી અરબ દેશ તરફ જવાની માહિતી કોને મળી? તો કે મોખડાજીને મળી. તે સમયે મોહમ્મદ બિન તુગલકનું દિલ્હીમાં શાસન અને આ જે વહાણ હતા એ મોખડાજીએ લૂંટી લીધા. તેમણે તળાજાના જેઠવાઓને હરાવી અને તેને કબજે કર્યું અને રાજપીપળા અને રાજકુવરણીને પરણ્યા. કોણ? મોખડાજી. હવે ભરૂચથી સોમનાથ સુધી સમુદ્રી સીમામાં તેમના વર્ચસ્વ હેઠળ હતી અને સ્થાનિક શાસકો પણ તેમને સમર્થન કરવા માંડ્યા અને પીરમબેટ અને ચાંચ બેટથી એ પોતાની રાજધાની ચલાવતા હતા અને આસપાસનો બધો જ વિસ્તાર છે હવે વીર મોખડાજીના હાથમાં વહી ગયો. મોખડાજી ગોહિલના હાથમાં. હવે મિત્રો, જે વેપાર થતો હતો એ વેપાર ઉપર ખૂબ મોટું નુકસાન આવવા માંડ્યું. કોને? સુલતાનોને. એટલે સુલતાને પોતાની મોટી એક સેના તૈયાર કરી અને લડવા માટે મોખડાજીની વિરુદ્ધમાં પીરમબેટ તો પહોંચી નહીં શકે એટલે એ ઘોઘા પાસે આવે છે. તેઓ દિલ્હી સલ્તનત સામે બળવો કરી. કોણ? મોખડાજી. બળવો કરી, તેમનો ખજાનો લૂંટતા રહ્યા અને તેઓ ચાંચિયા કહેવાતા. મિત્રો, તમે સાંભળ્યું હશે ચાંચિયા, કે જે દરિયાઈ સમુદ્રમાં લૂંટ કરે એને ચાંચિયા કહેવાય. તો મિત્રો, આ ચાંચિયા શબ્દ ખરેખર ક્યાંથી આવે છે? વીર મોખડાજીનું જે પીરમબેટ અને ચાંચ, પીરમબેટ અને ચાંચ બેટ એ આપણા ભાવનગર અને ભરૂચ વચ્ચે આવેલા બેટ છે. તો ચાંચ બેટના ચાંચિયા ઉપરથી આ નામ પ્રસિદ્ધ થયું. એટલે વિચારી લેજો કે વીર મોખડાજીની ટીમ કેટલી જોરદાર હશે કે સુલતાનોને તકલીફ પડી ગઈ હતી અને એનું નામ જ પાડી દીધું લૂંટારાનું ચાંચિયાઓ, કેમ કે ચાંચથી લૂંટ કરતા હતા. તેઓ દિલ્હી સલ્તનત સામે બળવો કરી તેમનો ખજાનો લૂંટતા રહ્યા અને ચાંચિયા કહેવાતા. સમુદ્રી લૂંટારા માટે ચાંચિયા નામનો પર્યાય પણ એમના લીધે જ થયો છે. દિલ્હી સલ્તનત માટે સમુદ્રી માર્ગે વ્યાપાર મોખડાજી ગોહિલને કારણે દુષ્કર બની ગયો. તેણે મોખડાજીને હરાવવા, તેના પર હુમલો કરવા સેનાપતિને આદેશ કર્યો અને સેનાપતિએ પીરમબેટને ઘેરવા પ્રયત્ન કર્યો, પરંતુ મોખડાજીની અનુભવી નૌસેનાએ ગણતરીના દિવસોમાં જ તેના આક્રમણખોરોને પરાસ્ત કર્યા. પછી મોહમ્મદ બિન તુગલક પોતે ગુજરાત આવે છે. આપણને ભણવામાં એવું આવે છે કે અહેમદ શાહે પહેલી ગુજરાતમાં નૌસેના તૈયાર કરી, પણ ખરેખર મિત્રો જોવા જઈએ તો મોખડાજીએ નૌસેના તૈયાર કરી નાખી હતી પીરમબેટ ચાંચબેટથી અને દિલ્હીના સુલતાનને પણ હફાવ્યા હતા એવા હતા વીર મોખડાજી. આ પીરમબેટ અને પીરમબેટનો બાદશાહ કહી શકાય, પીરમબેટના બાદશાહ તરીકે કોણ પ્રસિદ્ધ થયું? તો યાદ રાખજો, એમનું નામ છે વીર મોખડાજી ગોહિલ. ખૂબ ઘાયલ થવા છતાં દિવસો સુધી તેઓ લડતા રહ્યા. છેલ્લા સમયમાં તેમનું માથું ઘોઘાના પાદરમાં ધડથી અલગ થઈ ગયું.
એમને લડાઈમાં એમનું માથું ધડથી અલગ થઈ ગયું હતું એવી એક લોકવાયકા છે. અને તેમ છતાં તેઓ વગર માથે 8 દિવસ 30 કિલોમીટર સુધી લડતા રહ્યા. કારણ કે કોગામાં જો માથું એમનું પડ્યું હોય તો છેક એ ખદરપુર 30 કિલોમીટર દૂર સુધી એ લડતા લડતા પીછો કર્યો હતો સુલતાનનો, એવું કહેવામાં આવે છે. અને આ જોઈ અને સુલતાનને પણ ઊંઘ નહોતી આવી. ઘણી વખત આને લોકવાયકા કહેવામાં આવે છે, પણ કંઈક તો એવું હશે જ એ વીર પુરુષમાં કે એમણે એનું ગરદન નીચે પડી ગઈ પણ એનું લક્ષ્ય એક હતું, એ લક્ષ્યનો કદાચ પીછો કર્યો હોય. આ વાત પૌરાણિક છે એવું નથી, આ વાત હમણાંની જ છે. કારણ કે પૌરાણિક એને કહી શકાય જે 2500 વર્ષ જૂની હોય, આ વાત નજીકની જ છે. એટલે હું એ વાતને પણ સમર્થન નથી આપતો કે 30 કિલોમીટર સુધી લડ્યું જોઈએ, પણ હા હું એ વાતને સમર્થન નક્કી આપું છું કે વીર મોખડાજીનું જે લક્ષ્ય હતું એ ખૂબ મોટું હતું, અને એના લક્ષ્યને કદાચ પામવા માટે એના દરેક કોષો છે એ થોડા કિલોમીટર નહીં પણ થોડા સમય સુધી તો એ લડતું જ રહ્યો છે. જય હો વીર મોખડાજી. તેમના બાદ ગાદીએ આવેલા ડુંગરજી ગોહિલ, તેમણે ઘોઘામાં રાજધાની કરી. એમના દીકરા ડુંગરજી ગોહિલે ઘોઘામાં રાજધાની કરી. હવે જો ગોહિલોની રાજધાનીની ચર્ચા કરીએ ગુજરાતમાં, તો આપણે પહેલાં એક ઈડર જોઈ હતી, પણ ત્યાર પછી તો એ પાછા રાજસ્થાન મારવાડ ગયા હતા. પછી પાછું રાણોજી છે એમણે, સોરી સેજકજીએ સેજકપુર, રાણોજીએ રાણપુર વસાવ્યું, અને ત્યાર પછી મિત્રો આપણે મોખડાજીનું પિરમબેટ રાજધાની બનાવી, અને એમના દીકરા ડુંગરજી પછી ઘોઘા, કેમ કે ત્યાંથી સુલતાનોને એને ભગાડી દીધા હતા એટલે ઘોઘાને રાજધાની બનાવી. આ જ વંશમાં સારંગજી એ 1420માં ગોહિલોની રાજધાની ઉમરાળા ફેરવી. જો હવે ઘોઘાથી ક્યાં રાજધાની ગઈ છે? ઉમરાળા. તો ઘોઘાથી ઉમરાળા રાજધાની કોણે ફેરવી છે? તો કે સારંગજીએ ફેરવી છે. તો સેજકપુર, રાણપુર, પિરમબેટ, ઘોઘા, અને ઘોઘાથી ક્યાં આવ્યા છે હવે? તો કે ઉમરાળા. હજી સિહોર બાકી છે. સારંગજીએ ગાદી ઉમરાળા રાખી. તે પછી અનુક્રમ શિવદાસજી ગોહિલ થયા, તેજાજી ગોહિલ થયા, રામદાસજી ગોહિલ થયા, સરતાનજી ગોહિલ થયા, જેના નામે સરતાનપુર બંદર તળાજાનું છે, અને ત્યાર પછી વિસાજી ગોહિલ આવ્યા. અને વિસાજી ગોહિલ છે તેમણે સિહોરમાં રાજધાની કરી. શા માટે? તો મિત્રો સિહોર છે ત્યાં આગળ જાની બ્રાહ્મણો હતા અને એકબીજા ઔદિચ્ય બ્રાહ્મણો હતા. બંને વચ્ચે ખૂબ તકરારો હતી. એટલા માટે કહેવાય છે કે જાની બ્રાહ્મણોએ વિસાજીને તેડાવ્યા અને કીધું કે સિહોર આવો, તો આ ગોહિલ વંશની સિહોરમાં રાજધાની સ્થાપનાર વિસાજી. સિહોર તો વર્ષોથી છે મિત્રો, અશોકના સમયથી છે. સિંહપુરનો કિસ્સો મેં તમને કીધો હતો કે ઘોઘાની લાડી નહીં, લંકાની લાડીને ઘોઘાનો વર, તો વર્ષોથી સિંહોરની વાતો તો છે જ ઘોઘાની નહીં, એટલે વસાવ્યું નહીં, પણ ત્યાં આગળ રાજધાની સ્થાપી. કોણે? તો કે વિસાજીએ. ઘોઘામાં કોણે રાજધાની સ્થાપી? તો કે ડુંગરજીએ. પીરમબેટનું પ્રશ્ન પૂછાશે, આ બધો નહીં પૂછાય જીપીએસસીમાં, પણ પીરમબેટનો બાદશાહ તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો વીર મોખડાજી. હવે વીર આદિત્યનારાયણથી આ પેઢી શરૂ થાય, તો એમાં સેજકજી, રાણોજી, મોખડાજી, વિશ્વજી, વખતસિંહ, ત્યાર પછી તખતસિંહ, ભાવસિંહજી, કૃષ્ણકુમારસિંહજી, વીરભદ્રસિંહ અને અંતે હાલમાં જયવીરસિંહજીનું શાસન ગણી શકાય. ભાવસિંહજી પ્રથમ ભાવનગરના સ્થાપક. અહીંયાથી શરૂઆત થાય છે ભાવનગરના ખરેખરા ઇતિહાસની, કે કઈ રીતે ભાવનગર છે એની સ્થાપના થાય છે. તો હવે ભાવસિંહજી પહેલા ઈસવીસન 1703 થી 1764, એટલે હવે છેક આપણે 18મી સદીમાં આવી ગયા. ભાવસિંહજીના સમયમાં મિત્રો અહીંયા આગળ ગુજરાતમાં ગાયકવાડોનું શાસન હતું, પેશવાઓનું. તળ ગુજરાત તો અમદાવાદ, વડોદરાથી બધું જ, અને સૌરાષ્ટ્રનો ઘણો વિસ્તાર એમના હાથમાં હતો, પણ ગોહિલવાડ સુધી નહોતા પહોંચ્યા. એક સમયે ગોહિલવાડ ઉપર એમણે આક્રમણ કર્યું, અને એ વખતે ગોહિલવાડ એટલે સિહોરની રાજધાની, ભાવસિંહજીનો સમય. અને સિહોર ઉપર આક્રમણ કરતા સિહોરની ભૌગોલિક પરિસ્થિતિ સારી નહોતી, એટલે આક્રમણમાં ગોહિલોની હાર થાય છે. આમ પણ ભાવસિંહજીએ લાંબી વિચાર કર્યો, દૂરદર્શિતા દેખાડી કે આના કરતાં તો દરિયા કિનારે ચાલ્યા જવું ખૂબ સરસ છે. એટલે એમણે સિહોરથી રાજધાની વડવા કરી, અને આ વડવામાં પહેલો એમનો કિલ્લો બનાવ્યો, અને એટલા જ માટે મિત્રો ભાવનગરનું નામ એમના નામ ઉપરથી આવ્યું, ભાવસિંહજી પ્રથમ. તો ભાવનગરને રાજધાની બનાવનાર ભાવસિંહજી થઈ ગયા 1703 થી 1764ના સમયમાં. ભાવસિંહજી 1723માં તેમણે ગાયકવાડ સામે થયેલી હારનું કારણ સિહોરની ભૌગોલિક પરિસ્થિતિ હોય, વડવા ગામ પાસે દરિયા કિનારે ભાવનગર વસાવ્યું. એ નિર્ણય આયોજન પ્રમાણે પૂર્વ એમનો નિર્ણય પણ સારો હતો. પૂર્વમાં સાગર તટ સ્થિત વડવા ગામ સમીપ 7/5/1723
એ વખતે વિક્રમ સંવત 1779 અને વૈશાખ સુદ 30 એટલે બધાને ખબર છે, મેં ભણાવેલું છે તમને કલ્ચરમાં, અખાત્રી જ કહી શકાય એવા સારા મુહૂર્તના દિવસે અક્ષય તૃતીયાના દિવસે સૂર્યોદયની 4 ઘડી દિવસ ચડતાના મંગલ મુહૂર્તે પોતાના નામ પરથી ભાવસિંહજી અને ભાવનગરનો પાયો નાખ્યો. ભાવનગરના પાયા વખતે ખાતમુહૂર્ત કર્યું. શિલાન્યાસ સ્મૃતિ ઉપર શિવાલય એક બનાવવામાં આવ્યું, જે ભવનાથ શિવાલય તરીકે આજે પણ ત્યાં ભવનાથનું મંદિર છે અને ઘણા બધા લોકો આજે પણ શાક માર્કેટે જાય તો પૂજા કરવા જાય છે. તો ભવનાથનું મંદિર મિત્રો છે એ ખરેખર ભાવનાથ મંદિર હતું. આ ભાવનાથ શિવાલય છે જે ભવનાથ તરીકે ઓળખાય છે. ભાવનાથ કોણે બનાવ્યું હતું? તો કે આપણા ભાવસિંહજીએ. તો તખતેશ્વર કોણે બનાવ્યું એની પણ ચર્ચા લેક્ચરમાં થશે. જે ભવનાથ શિવાલય શાક માર્કેટ સામે પગથિયાથી ચડતા આવે છે એ ભાવનગરની શિલાન્યાસની સ્મૃતિ હોવાના કારણે થઈ અને પુરાતત્વ ખાતાએ પોતાના હસ્તક લઈ લીધી અને રક્ષિત બોર્ડ પણ લગાવ્યું છે કે ભાઈ એ પુરાતત્વ ખાતાએ રક્ષિત કીધું. કેમ કે બહુ જૂનું છે. યુ કેન જસ્ટ સી 18મી સદીની શરૂઆતમાં, બરાબર, 18મી, 19મી સદી, 20મી સદી અને આ 21મી હાલે, બરાબર, 320 વર્ષ પહેલાંની વાત છે. ભાવનગરના નિર્માણ સાથે નગર ક્ષેત્ર ફરતો એક પાકો પથ્થરનો એક ગઢ પણ બનાવવામાં આવ્યો હતો જે આજે નથી જોવા મળતો. તેમાં નગર માર્ગને જોડતા મુખ્ય 4 દરવાજા હતા. તેમાં પૂર્વમાં એક રૂવાપરી દરવાજો, પછી પિરમ દરવાજો, સોરી, પશ્ચિમમાં વર્તેજ દરવાજો, ઉત્તરમાં ખાર દરવાજો અને દક્ષિણમાં ઘોઘા દરવાજો અને તથા ગઢમાં 4ની પેટાદ્વારી પણ હતી, એટલે કે બારી પણ હતી. પેટાદ્વારી એટલે બારી. તેમાં એક તોપનું નાકું, આદુની નારી વડવા નાકું, આ વગેરે ગામ, ટૂંકમાં આ બધું નોટ ઇમ્પોર્ટન્ટ પણ ખાલી કહું છું કે આ બધી તમે નામ સાંભળ્યા છે, ઘણા ભાવનગર રહેતા છે તેને ખબર હશે કે ભાઈ ઘોઘા જગાત નાખું, ઘોઘા દરવાજા, ત્યાર પછી કોઈક નામ એવું સાંભળ્યું હશે રૂવાપરી દરવાજા, રૂવાપરી. તો એ બધા ભાવસિંહજીના સમયમાં બન્યા હતા અને બારીઓ પણ બનાવી હતી, બરાબર. નાકું આદુની પછી બારી, પછી વડવા નાકું અને એક ચોથી નારીની બારી હતી. તો આવી બધી અલગ અલગ બારી હતી. ઘણા બધા લોકો અમને જોઈ અને ઓળખી ગયા છે કોણ છે. તો આ છે જોગીદાસ ખુમાણ, એની ચર્ચા આ લેક્ચરમાં કરીશું. ભાવસિંહજી 80 વર્ષની વયે સ્વર્ગવાસી થયા. તે પછી તેમના પુત્ર અખેરાજજી આવ્યા જેને બાવાજી પણ તરીકે પ્રસિદ્ધ છે. અખેરાજજી પછી એમના દીકરા વખતસિંહજી આવ્યા જેનું નામ આતાભાઈ હતું. વખતસિંહજી છે આ નામથી પ્રસિદ્ધ હતા, આતાભાઈ. તો આતાભાઈ ચોક તમે કદાચ ભાવનગરમાં નામ સાંભળ્યું તો ખાસ યાદ રાખજો એ કોના નામ ઉપરથી છે, વખતસિંહજી બાપુના નામ ઉપરથી છે. તે સમયે વખતસિંહજીના સમયમાં ભાવનગરમાં 10 પરગણા હતા. તળાજા, વાઘનગર, મહુવા, રાજુલા, ડેડાણ, કુંડલા, બાબરા, જસદણ વગેરે અને પ્રતિષ્ઠાભર્યું એક સ્થાન મળી ગયું હતું ગોહિલવાડને. પરંતુ તેમાં અમુક સમયે અંગ્રેજ સરકારે ઘોઘા, ધંધુકા, રાણપુર અને આ દરેક વસ્તુ ઉપર પરાણે પોતાની દીવાની ફોજદારી સત્તા ભાવનગર પાસેથી લઈ લીધી હતી. તમને ખબર છે કે અંગ્રેજોએ કઈ રીતે પોતાની બુદ્ધિ વાપરી અને આપણા રાજા રજવાડા હોય કે સુલતાનો હોય કે બાદશાહ હોય, આ બધાની એક સમયે કહીએ તો બુદ્ધિ એટલી ભ્રષ્ટ થઈ ગઈ હતી કે એ લોકો સમજી જ ન શક્યા અને અહીંયા આગળ અંગ્રેજોનું શાસન આવ્યું. આ અંગ્રેજોનું શાસન આપણને આપણા ઇતિહાસમાં નડ્યું છે. બાકી તો ઘણા બધા વંશો આવ્યા, વંશો ગયા, એમણે શાસન કર્યું, અહીંયા કમાણા અને અહીંયા જ રહ્યા. પરંતુ મિત્રો, અંગ્રેજો છે એ બહારથી આવ્યા, વર્ષો સુધી ખાલી લૂંટ્યા આપણને અને આપણું દરેક વસ્તુ છે લઈને વયા કે બાકી તમારે આજે ક્લાસ 3ની તૈયારી કરવા માટે આટલું હેરાન ન થવું પડતું હોત, તમારે આજે કોઈ વસ્તુમાં લાઇનમાં ન ઉભું રહેવું પડતું હોત, ભારતને આજે આટલી બધી જે ઘણી વખત તમે તસવીરો વિડીયો જોવો છો ગરીબોના, જ્યાં આપણું હૃદય કંપાવી જાય એ દિવસો આજે ન જોયા હોત જો આપણા એ સમયના રાજા રજવાડા, સુલતાનો, બાદશાહો બધા એક થઈ ગયા હોત, સમજી ગયા હોત. પણ કહેવાય છે ને કે જ્યાં એકતા નથી ત્યાં આગળ વિનાશ નક્કી છે. આજે પણ એ સમય ગયો ગયો, આજે પણ દરેક વ્યક્તિઓએ એક થવાની જરૂર છે. જેમ એ સમયમાં અંગ્રેજો ડિવાઈડ એન્ડ રૂલ મુજબ આપણને અલગ કરી ગયા હતા, એ જ રીતે આજે બની શકે કે રાજકારણીઓ, રાજનેતાઓ અને આ મીડિયા છે તમને ડિવાઈડ એન્ડ રૂલ મુજબ પોતાના સ્વાર્થ કાઢી લેતી હોય અને લોકોને અંદર અંદર દુશ્મન બનાવતી હોય, ત્યારે નક્કી કરવું રહ્યું કે આપણે શું કરવું. તો ભાવનગર પાસેથી સત્તા લઈ લીધી હતી કોના સમયમાં? વખતસિંહજીના સમયમાં. વખતસિંહજી બાદ એમના દીકરા આવ્યા વિજયરાજસિંહજી, જે 1816 થી 1852માં રાજગાદી આવ્યા હતા, જેને વજેસંઘ પણ કહેવાય છે. અને વજેસંઘને યાદ કરો તો જોગીદાસ ખુમાણને યાદ કરવો જ પડે. વજેસંઘને કોઈ યાદ કરે તો જોગીદાસ ખુમાણને યાદ કરવો પડે. બંને ભલે દુશ્મન હતા પણ એક દુશ્મનની લીધે બીજા દુશ્મનને યાદ કરવો પડે તો એ સોરઠની ધરતી કાઠિયાવાડ ઉપર જ થાય ને, અમારા ગોહિલવાડમાં આ ઘટના જે ઘટી છે એ ઘટના જોગીદાસ ખુમાણનો ઇતિહાસ ખરેખર એકવાર વાંચવા જેવો છે કે દુશ્મની પણ કેમ નિભાવાય અને બારવટીઓ પણ કેમ ખેલાય. અને એટલે જ તો કહેવાયું છે કે જનની જણ તો દાતાર, જણજે કા જણજે સુર, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર,
જોગીદાસ ખુમાણ અને વજેસંગની વાર્તાઓ તમે ક્યારેક સાંભળજો, જે રિયલ છે, જે હમણાંની જ છે, એ તમે સાંભળી શકો 19મી સદીની. વખતસિંહજી બાદ વજેસંગ આવે છે અને વજેસંગના સમયમાં ઈસવીસન 1840માં વાર્ષિક નક્કી થયું કે 2693 રૂપિયા 6 આના અને 5 આય એ સમયમાં બદલા તરીકે મેળવવાની શરતે ભાવનગર રાજ્ય દરબારી ટંકશાળ બંધ કરી વજેસંગના સમયમાં જે સિક્કાઓ બહાર પડતા હતા ગોયલવંશના એ બંધ કરી અને અંગ્રેજી બ્રિટિશ ચલણ, બ્રિટિશ ઇન્ડિયાનું ચલણ છે, અહીંયા શરૂ થઈ ગયું હતું. જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ્યના કુંડલાના આંબરડી ગામ, બરાબર આજનું સાવરકુંડલા કહીએ છીએ, આંબરડી ગામના રહેવાસી હતા, ગરાસિયા હતા. એને ગોહિલોએ જ ખુમાણોને, કાઠી દરબારોને એમનો ગ્રાસ આપ્યો હતો. પણ મિત્રો, વજેસંગને અને જોગીદાસના બાપા હાદા ખુમાણને કંઈ અણબનાવ બનેલો. હાદા ખુમાણ પાસેથી વજેસંગ બાપુએ પોતાની સત્તા મુજબ જમીન પાછી લઈ લીધી, ગ્રાસ પાછો લઈ લીધો. બધા ખુમાણો છે એ વજેસંગ બાજુ થઈ ગયા, પણ હાદા ખુમાણનો દીકરો જોગીદાસ ખુમાણ, જીવ દઈ દઉં પરંતુ મારો હક મેળવીને રહું, અને એમણે બહારવટીઓ ખેલ્યું એવા મહાન જોગીદાસ પણ ગોહિલવાડમાં થઈ ગયા છે. ભાવનગરના દરબાર વજેસિંહે તેમના પૂર્વજોએ આપેલા ગામો પાછા લઈ લેતા તેઓ રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા અને છેવટે ભાવનગર રાજવીએ સમાધાનનો પ્રસ્તાવ મૂક્યો હતો અને બંને વચ્ચે સમાધાન થયું હતું. અને ખૂબ જ એક કહેવાય કે એક સરસ મજાની એની ઉપર સૌરાષ્ટ્રની રસધારમાં એમના વિશે બહુ બધું લખ્યું છે. અને જ્યારે પણ સૌરાષ્ટ્રમાં ડાયરો હોય ત્યારે ડાયરો હિટ હોય તો સમજવાનું કે ક્યાંક ને ક્યાંક જોગીદાસ ખુમાણની એમાં વાત આવી હશે. જય હો વીર જોગીદાસ. સ્ક્રીન ઉપર તમે તખતેશ્વર મંદિરને ભાવનગરવાળા તો ઓળખી જ ગયા હશો. આ મંદિર બનાવનાર તખ્તસિંહજી ગોહિલ વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીએ. અત્યાર સુધી ભણ્યા એમાંથી પરીક્ષામાં કદાચ પરીક્ષાલક્ષી જોવા જઈએ તો ઓછું આવશે, પરંતુ મિત્રો ખાસ કહું છું, હવે જે સ્ટડી કરવાની છે એ ખાસ આપણે વધુમાં વધુ પરીક્ષાલક્ષી કરવાની છે. તખ્તસિંહજી ગોહિલ, સમયગાળો છે 1870 થી 1896. માત્ર 12 વર્ષની ઉંમરે રાજ્યાભિષેક થયો હોવાથી તેમના વતી 19/4/1870 થી 1879 સુધી એમના પ્રતિનિધિ તરીકે એક અંગ્રેજ કલેક્ટર હતા જેનું નામ હતું એડવર્ડ, અને એ સાથે એમના એક દિવાન હતા ગૌરીશંકર ઓઝા, જેને ગગા ઓઝા તરીકે ઓળખવામાં આવે છે, એ બંને એમનું ધ્યાન રાખેલું. પહેલાં એવો નિયમ હતો કે 21 વર્ષની ઉંમર થાય પછી જ અંગ્રેજો છે કોઈ રાજાને રાજ્ય ચલાવવા માટે આપતા, પણ અંગ્રેજો નક્કી એ રાખતા કે એ રાજકુમારને કદી કંઈ વાંધો ન આવે અને એનું શાસન એને જ પાછું મળે, કાયદાથી ચાલતું શાસન. રાજકોટમાં લોર્ડ મેયોના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી રાજકુમાર કોલેજ, તમને ખબર છે કે રાજકુમાર કોલેજ રાજકોટમાં પ્રિન્સો એટલે કે પ્રિન્સ માટે હતી, રાજકુમારોને ભણવા માટે. આ રાજકુમાર કોલેજ લોર્ડ મેયોએ બનાવી, એમાં પહેલાં વિદ્યાર્થી તરીકે કોઈ જોડાયું હતો તખ્તસિંહજી ગોહિલ? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર ક્લાસ 1-2 એક્ઝામ્સ. તખ્તસિંહજી ગોહિલ, એમાં એમણે કોલેજ વિંગ પણ બનાવરાવી હતી 1 લાખના ખર્ચે, હં, રાજકોટમાં. અને જે કેસરે હિંદ ત્યાં આગળ આજી ડેમ ઉપર જે બંધ બાંધાયો એમાં પણ એમણે મદદ કરી હતી. કેસરે હિંદ રાણી વિક્ટોરિયાના નામ ઉપરથી બંધ બાંધવામાં આવ્યો, એમાં પણ તખ્તસિંહજી ગોહિલે મદદ કરી હતી. રાજકોટમાં બે જગ્યાએ મદદ કરેલી છે એમણે. તેમના દિવાન ગગા ઓઝાને અંગ્રેજો તરફથી કંપેનિયન ઓફ બ્રિટિશ એમ્પાયર ઇન ઇન્ડિયા એવા એવોર્ડ આપતા, તો એ એવોર્ડ પણ એમને મળ્યો હતો ગગા ઓઝાને. એમના નામે તમને ખબર છે ગૌરીશંકર ઓઝાના નામે તળાવ પણ છે, ગંગાજળિયા તળાવ. શ્રી શામળદાસે ગંગા ઓઝાને મદદનીશ દીવાને, શામળદાસ કોલેજ તમે નામ સાંભળ્યું હોય તો એ શામળદાસ કોલેજ કોના નામ ઉપરથી છે? તો કે શામળદાસ જે તખ્તસિંહજી ગોહિલ છે એમના એક સેક્રેટરી હતા, ગંગા ઓઝાના મદદનીશ હતા, સચિવ હતા. ઈસવીસન 1892માં ડૉક્ટર બરજોરજીના નેતૃત્વ નીચે સર તખ્તસિંહજી હોસ્પિટલની શરૂઆત કરાઈ. આજે ભાવનગર જિલ્લામાં રહેતા દરેક વ્યક્તિના આસપાસના જિલ્લાના સર ટી હોસ્પિટલ નામ સાંભળ્યું હશે, તો સર ટી હોસ્પિટલ એટલે તખ્તસિંહજી, કેમ કે એમને પણ સરનો ખિતાબ મળેલો છે, બરાબર, અંગ્રેજ એમ્પાયર તરફથી. તો સર ટી હોસ્પિટલ તખ્તેશ્વર તખ્તસિંહજીના નામ ઉપરથી 1892માં. આ હોસ્પિટલ આજે ભાવનગર જિલ્લામાં કહેવાય તો પ્રાઇવેટ હોસ્પિટલો કરતાં પણ ખૂબ જ સરસ છે. પણ પાયો કોણે નાખ્યો હતો? પાયો નાખ્યો હતો તખ્તસિંહજી ગોહિલ, આવા એક મહાન રાજકુમારે. 1882માં બાર્ટન લાઇબ્રેરી અને મ્યુઝિયમ, બાર્ટન લાઇબ્રેરી ક્યાં આવેલી છે પરીક્ષા પ્રશ્ન પૂછાય છે, તો એ તો પૂછાઈ ગયો ભાવનગર. હવે શું પૂછશે? બાર્ટન લાઇબ્રેરીનો પાયો કોણે નાખ્યો હતો? ઓપ્શન હશે તખ્તસિંહજી, કૃષ્ણકુમાર સિંહજી, ભાવસિંહજી, પહેલા ભાવસિંહજી, બીજા જવાબ આવશે તખ્તસિંહજી ગોહિલ.
1893 તખતેશ્વર મંદિર બનાવ્યું. યુ કેન સી તખતેશ્વર ટેકરીઓ પર છે. ઓલમોસ્ટ લોકો ભાવનગર રહેતા હોય તો તખતેશ્વર એક વખત તો જયો છે, ને ઘણા તો રોજ જવાની ઈચ્છા થાય તખતેશ્વરમાં, બહુ હવા આવે કે સારી બેસવા માટે. અંગ્રેજ વહીવટની પ્રણાલી મુજબ 4 સભ્યોની એક સ્ટેટ કાઉન્સિલ બનાવવામાં આવી હતી. મિત્રો હવે ધીરે ધીરે જો ભાવનગર એક પહેલું એવું સૌરાષ્ટ્રનું રજવાડું હતું. અહીંયા જીપીએસસીએ શા માટે આને એડ કર્યું, જો એ જમાનામાં પણ અંગ્રેજોનો જે રાજ્ય વહીવટ જે હતો એ મુજબનું રજવાડાઓ જે ઇન્ડિપેન્ડન્ટ હતા એ રજવાડાઓએ પણ પોતે એમના કાયદા કાનૂન અપનાવ્યા હતા. અને ભાવનગર એવું સ્ટેટ હતું કે જ્યાં આગળ ત્યાં સ્ટેટ કાઉન્સિલ બનાવી, 4 ખાતા અને 4 અલગ અલગ મેમ્બર, અને એ દરેક રિપોર્ટ કોને આપે, રાજાને. તો આવી સ્ટેટ કાઉન્સિલ ભાવનગરમાં પહેલાં બની હતી. હવે તક્ષશિલાના સમયમાં દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળ વખતે એમણે 2051 કૂવાઓ ખોદાવ્યા. આ ઉપરાંત એમણે એ સમયે કે જ્યારે દુષ્કાળ પડ્યો છે ત્યારે ભાવનગરથી વઢવાણમાં રેલવે લાઈન નાખવાનું શરૂ કર્યું. હવે તમને એમ થાય કે એક બાજુ દુષ્કાળ પડ્યો છે અને શા માટે, તો મિત્રો દુષ્કાળ પડ્યો હોય એટલે ખેતી બંધ હોય અને સામાન્ય જે લોકો છે એને રોજગારીની જરૂર હોય એટલા માટે છે. અને ત્યારે રોજગારીનો એક પ્લાન આપણને કોઈ આપ્યો હોય તો તખતીજી ગોહિલે છે. કૂવાઓ ખોદાવો, આજે મનરેગા છે શું છે, આજે પણ તમે જો કોરોનાના આ સમયમાં સરકાર મનરેગા હેઠળ કામકાજ હોય કે ન હોય શરૂ કરાવે છે. કેમ? રોજગારી માટે. તો આ વસ્તુ ક્યાંથી મળે છે? આપણા ઇતિહાસમાંથી મળે છે. તખતીજી ગોહિલે આવું કામ શરૂ કર્યું, તો દુષ્કાળ રાહત ફંડ પણ કર્યું અને દુષ્કાળમાં કઈ રીતે રોજગારી મેળવી શકાય એ રોજગારી પણ આપી પોતાના રાજ્યના બંધન ભંડારો ખોલીને. તો ભાવનગરથી વઢવાણની રેલવે લાઇનનું શરૂઆતનું કામ કોણે શરૂ કર્યું? તો તખતીજી ગોહિલે. 1887-88 દક્ષિણના મહાન ચિત્રકાર રાજા રવિવર્મા ભાવનગરની મુલાકાત લે. હવે પીઆઈમાં પૂછાયેલો પ્રશ્ન, પીએમ એવું પૂછાણું હતું કે દક્ષિણના મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા છે, નીચેનામાંથી કોના રાજ્યના રાજ્યશ્રી હતા? તો વડોદરા જવાબ આવે. પણ એવું પૂછે કે રવિ વર્માએ જ્યારે ભાવનગર સ્ટેટની મુલાકાત લીધી ત્યારે રાજા કોણ હતા? તો તક્ષીજી. રાજા રવિ વર્મા છે એણે શકુંતલા અને ભારતના ઐતિહાસિક પ્રસંગોને ખૂબ જ સરસ મજાના કેનવાસ પેઇન્ટિંગ દોરેલા છે. રાજા રવિ વર્માને મિત્રો પૂર્વના રાફેલ કહેવાય. રાફેલ કોણ છે? તો કે મહાન ઇટાલીના એક ચિત્રકાર થઈ ગયા. એની યારે કોને સરખાવ્યા છે? પૂર્વના રાફેલ કોને કીધા છે? રાજા રવિ વર્માને. બરાબર, કેરળના. 1888 ખેડૂતોને સાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે તાલુકો ધારી એક્ટ અમલમાં મૂક્યો કે ભાઈ સાહુકારો ન હોવા જોઈએ અને સાહુકારો હોય તો એ ખેડૂતોને દુઃખ ના આપવા જોઈએ, એટલા માટે થઈ એને એક્ટ બનાવ્યો હતો. તેમના પટરાણી માજીરાજ બાના નામે, આજે તમે માજીરાજ કન્યા વિદ્યાલય જોવો છો, તો આ માજીરાજ બાના નામે કન્યા કેળવણી માટે માજીરાજ બા કન્યા શાળા શરૂ કરવામાં આવી. 1885 એમના દિવાન સામળદાસના નામે સામળદાસ કોલેજનો પાયો નાખ્યો, જ્યાં ગાંધીજી જાન્યુઆરીથી 1888 જૂન 6 સુધી ત્યાં શિક્ષણ લીધું હતું. સમજણ પડે શું કહેવા માગું? ગાંધીજી જે સામળદાસ કોલેજ ભાવનગરમાં ભણતા એનો પાયો કોઈ નાખ્યો તો તખતીજીએ. તો ખરેખર ભાવનગરનો સ્થાપના પણ ભાવસિંહજીએ કરી હોય, પણ ખરેખર તખતસિંહજી ગોહિલને ધન્યવાદ છે કે જેને આપણું આજનું જે ભાવનગર જોઈએ છે એમાં 70% કામ તો એમણે જ કરી નાખ્યું હતું. જય હો તખતસિંહજી. તેમના એક સ્થપતિ હતા, ભાવનગરના સ્થપતિ એટલે એમના સ્થપતિ, એનું નામ હતું મિસ્ટર સિમ્સ. એમણે પીપાઓ પાસે એક પોર્ટ બાંધવાનું હતો. બરાબર, એ વખતે કહેવાય છે કે પ્રિન્સ વિક્ટર અહીંયા આવવાના હતા, તો એના નામે એક પોર્ટ બાંધવામાં આવ્યો, વિક્ટર પોર્ટ. આજે પણ તમને ખબર છે પીપાઓમાં વિક્ટર પોર્ટ છે. કાઠિયાવાડ રાજુલા પાસે વિક્ટર પોર્ટ તમે જાઓ તો તમને મળી જશે, બોર્ડ આવશે જ મોટું વિક્ટર પોર્ટ. કાઠિયાવાડમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી, એ પણ તખતીજીના લીધે જ કરી હતી. થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી હતી 1892. આ સંસ્થા સ્વાધ્યાય, સંસ્કાર, પ્રસાર અને સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે. આ સંસ્થા હાલમાં થિયોસોફિકલ લોજ તરીકે પ્રખ્યાત છે. થિયોસોફિકલ લોજ ગુજરાતમાં નીચેનામાંથી કયા શહેરમાં સક્રિય છે? તો જવાબ આવશે ભાવનગર. આજે પણ છે. ગૌરીશંકર ઉદયશંકર ઓઝા એટલે કે ગંગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારોબારી હતા. જીવનના અંતિમ વર્ષોમાં તેમણે સંન્યાસ લીધો અને સચ્ચિદાનંદ સરસ્વતીનું નવું નામ એમણે ધારણ કર્યું
અને ભાવનગર શહેરની બહાર એક આશ્રમ બનાવીને સંન્યાસી જીવન ગાળતા હતા. ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, ગંગા ઓઝા જેના નામે ગંગા જળિયા તળાવ છે, એ કોના દિવાન હતા? પ્રશ્ન પૂછાઈ શકે. તો યાદ રાખજો, ભાવનગરની સ્થાપનામાં આ બે વ્યક્તિનો ખૂબ મોટો ફાળો છે. જવાબ યાદ રહી જશે. તકસીજી રાજા તરીકે યાદ રાખવાના છે, દિવાન તરીકે પ્રસિદ્ધ કોણ છે? તો કે ગૌરીશંકર ઓઝા. અંતિમ સમયે એમણે સંન્યાસ લીધો હતો સચ્ચિદાનંદ સરસ્વતીના નામે. ભાવસિંહજી, બીજા 1896 ઓલિમ્પિકની શરૂઆત થઈ ત્યારથી 1919 સુધી એમનો સમય છે. ભાવસિંહજી જોઈ લો, એમની પર્સનાલિટી જોઈ લો. ભાવસિંહજી ગોહિલ પિતાજી એમના તખ્તસિંહજી ગોહિલ, એટલે તખ્તસિંહજીના દીકરા હોય એટલે વિકાસના કામો તો થવાના એમનાય સમયમાં. દિવાન એમના વિજયશંકર ગૌરીશંકર ઓઝા, ગૌરીશંકરના દીકરા. જો તખ્તસિંહના દીકરા કોણ? ભાવસિંહજી. અને ગૌરીશંકરના દીકરા કોણ? તો કે વિજયશંકર. એ એમના દિવાન હતા. સેક્રેટરી હતા એમના પ્રભાશંકર પરણી. સર પીપી સાયન્સ કોલેજ નામ સાંભળ્યું છે તો એ કોના નામ ઉપરથી છે? પ્રભાશંકર પટણીના નામ ઉપરથી. ભાવનગરના પ્રખ્યાત બે દિવાન થઈ ગયા, ગૌરીશંકર અને પ્રભાશંકર. તેમણે કાઉન્સિલ વહીવટ બંધ કરી ફરી વખત દિવાની વહીવટ દાખલ કર્યો. કાઉન્સિલ વહીવટ જે શરૂ થયો હતો સ્ટેટ કાઉન્સિલ, એ બંધ કર્યો એમણે અને પાછો દિવાની શરૂ કરવો પડ્યો. કારણ કે એ વખતે આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, એને કંટ્રોલમાં લેવા માટે પ્રભાશંકર પટણીએ ન ઈચ્છતા હોવા છતાં દિવાની દાખલ કરી હતી. રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આર્થિક સમિતિ એક બનાવી અને એમણે આર્થિક અહેવાલ આપવાની શરૂઆત કરી. મિત્રો, આજે તમે આર્થિક સર્વેક્ષણ જીપીએસસી 1-2 માટે ભણો છો, તો એ આર્થિક સર્વેક્ષણ ભાવનગરમાં એ સમયમાં, એટલે કે ભાવસિંહજીના સમયમાં પહેલાં રજૂ થઈ ગયેલો છે. ખેડૂતોની કથળેલી સ્થિતિને મજબૂત કરવા માટે રૂપિયા 20 લાખના ફંડથી એમણે ખેડૂત સંકટ નિવારણ ફંડ બનાવ્યું હતું. કે કઈ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટને કાબૂ કરી શકાય એ આપણને ભાવનગરના રજવાડા ભાવસિંહજી પાસેથી જોવા મળે છે. વારંવાર પડતા દુષ્કાળ સામે લડવા માટે દુષ્કાળ સંહિતા, તમને ખબર છે કે અંગ્રેજો સ્ટ્રેચી કમિશનની નિમણૂક કરી હતી દુષ્કાળ માટે, તો એવી જ રીતે ભાવનગરના સ્ટેટ ભલે ઇન્ડિપેન્ડન્ટ હતા, પ્રોવિન્શિયલ સ્ટેટ હતું, છતાં એ પોતાની રીતે પણ એ બધું જ કામ કરતા હતા કે જે અંગ્રેજો કરતા હતા. વારંવાર પડતા દુષ્કાળ સામે લડવા દુષ્કાળ સંહિતાની રચના કરી લોકો માટે ગરીબખાના ખોલાવ્યા. પ્રભાશંકર પટણીની સલાહથી 20 લાખના 5% વ્યાજના 20 વર્ષની મુદ્દતના ભાવનગર સ્ટેટ બોન્ડ કાઢ્યા. યસ મિત્રો, અહીંયાથી શરૂઆત થાય છે. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે આજે બની, એની શરૂઆત ક્યાંથી થાય છે? ભાવસિંહજી બીજાથી થાય છે. ચલો જોઈએ. પ્રભાશંકર પટણી એમના દિવાન હતા, એમણે સલાહ આપી કે ભાઈ એક કામ કરો, પૈસાની જરૂર છે, લોકો પાસેથી બોન્ડ લ્યો. આજે પણ મિત્રો જ્યારે જુઓ તમે ભારતમાં આર્થિક કટોકટી કે આર્થિક સ્થિતિ ખબર બગડશે ત્યારે સમાજમાં ઇનઇક્વેલિટી થઈ ગઈ, આર્થિક અસમાન, ત્યારે સરકારને પૈસા જોતા હોય ત્યારે બોન્ડ બહાર પાડે. મોનિટરી પોલિસીમાં આ વસ્તુ હું તમને શીખવાડીશ, ઇકોનોમીમાં મોનિટરી પોલિસી વખતે. તો એ બોન્ડ એમણે એ જમાનામાં બહાર પાડ્યા હતા, 20 લાખના 5% વ્યાજે, કે તમને 5% વ્યાજ મળશે, એના વ્યાજે 20 વર્ષની મુદ્દતના ભાવનગર સ્ટેટના બોન્ડ કાઢ્યા હતા. હવે આગળ જતા મિત્રો, 1 એપ્રિલ 1902ના દિવસે ભાવનગરમાં દરબાર સેવિંગ્સ બેંકની સ્થાપના થઈ, એ આ બોન્ડથી જ શરૂ થઈ હતી. આ દરબાર સેવિંગ્સ બેંક જ બીજું નામ હતું, ભાવસિંહજી સેવિંગ બેંક્સ. અને આગળ જતા મિત્રો, આ જ બેંક છે એ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર બની, જેનું મર્જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં થયું. તો મિત્રો, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના સ્થપતિ કોઈને પરીક્ષામાં પૂછે તો લખીને આવજો, ભાવસિંહજી ગોહિલ બીજા. દારૂને નફરત કરતા હતા, ભલે એ અંગ્રેજ શાળામાં ભણ્યા હતા, આગળ પડતા હતા, બધી જ વસ્તુ સાચી, પરંતુ એમણે દારૂને નફરત કર્યો હતો. અને ગુજરાતમાં ભલે દારૂબંધી, તમને એવું લાગતું હોય કે ગાંધીજીના પછી જ થઈ, આઝાદી પછી જ થઈ, ગુજરાત બન્યું પછી જ થઈ, ના મિત્રો, ખરેખર એક સ્ટેટ એવું હતું રજવાડાના સમયમાં કે જેમણે ભાવનગર 1919માં દારૂબંધીનો કાયદો ફરમાવી દીધો હતો કે ભાવનગર સ્ટેટમાં દારૂ નહીં મળે, 1825માં દારૂ નહીં મળે. ગોપનાથ મેટર્નિટી હોસ્પિટલની સ્થાપના એ જમાનામાં, મેટર્નિટી હોસ્પિટલ છે તમને ખબર, લેડી વિઝલને કરી હતી. તેમના પત્ની મહારાણી નંદકુંવરબા દ્વારા એક અનાથાશ્રમ બનાવવામાં આવ્યો તથા નંદકુંવરબા રાજપૂત વિદ્યાલયની સ્થાપના કરી. હવે તમને ખબર, નીલમબાગ પેલેસ છે એની સામે જ નંદકુંવરબા છાત્રાલય છે, જ્યાં આગળ બહેનો સ્ટડી કરે છે. ભાવનગરની દરેક કાસ્ટની બહેનો ત્યાં સ્ટડી કરે છે અને એમને ભણવા સાથે સંસ્કારોનું સિંચન
જીવનમાં કયા ક્ષેત્રે કેવી રીતે આગળ નીકળી શકાય એનું પૂરેપૂરું જ્ઞાન પીરસવામાં આવે છે. તમને એમ થાય કે મને કેમ ખબર પડી, તો મારી બહેન છે નંદકોરબામાં ભણે છે નાની, કાકા દીકરીને ડૉક્ટરનું ભણે છે ત્યારે, એટલે સ્કૂલના વખાણ કરવા એ જરૂરી છે. મહારાણી નંદકુંવરબાને 1917માં કેસર એ હિંદની અને ક્રાઉન ઓફ ઇન્ડિયાની પદવી પણ આપી હતી. હો યસ, તમને એમ થાય આ તો આપતા હતા મહારાણીઓને, કેસર એ હિંદ અને ક્રાઉન ઓફ ઇન્ડિયા, નીચેનામાંથી કોને પદવીઓ મળેલી છે બંને? તો ભાવનગરના મહારાણી નંદકુંવરબા ભાવસિંહજીના મહારાણી હતા 1917માં. ભાવસિંહજીએ 1918માં પ્રજામત જાણવા માટે એક પ્રજા પ્રતિનિધિ સભાની રચના કરી હતી. આ લોકશાહીની શરૂઆત થઈ ગઈ હતી ભાવનગર રાજ્યમાં, જોઈ લેજો તમે. એટલા માટે જીપીએસસી એડ કર્યું છે કે તમને એવું ન થાય કે ભારત આઝાદ થયું પછી જ ઘણી વસ્તુ ભારતમાં શરૂ થઈ, આખા ભારતમાં પછી શરૂ થઈ, પણ ઘણા એવા સ્ટેટ હતા કે જેને રાજાઓની પાસેથી શીખી શકાય કે એડમિનિસ્ટ્રેશન કેમ કરવું, કાલે સવારે તમે અધિકારી બનો ક્લાસ 1-2, તો તમારે આ વસ્તુ એમની પાસેથી શીખી શકાય. તો ભાવસિંહજી 1918માં પ્રજામત જાણવા માટે પ્રજા પ્રતિનિધિ સભાની રચના કરી હતી. ઈસવીસન 1905માં હરિજનો માટે રાજ્યએ ખાસ શાળાઓ શરૂ કરી હતી, જેમાં અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કર બાપા, તમને ખબર છે કે ઠક્કર બાપા છે એ હરિજનોમાં મસીહા તરીકે પૂજાય, આદિવાસીઓમાં મસીહા તરીકે પૂજાય. તો એનું કારણ શું હતું? તો કે અમૃતલાલ ઠક્કર એ પહેલેથી બધાની સેવા કરતા. આ ઉપરાંત બળવંતરાય મહેતા વગેરે, દેવચંદભાઈ પારેખ, રતિલાલ સામાણી વગેરેના પ્રયત્ને ભાવનગર, વરતેજ, બોટાદ, સાવરકુંડલા વગેરે સ્થળે હરિજનો માટે છાત્રાલય અને સ્કૂલો શરૂ કરાયા હતા. હવે મિત્રો, હરિજન વર્ડ શું છે એ સમજવો જરૂરી છે. હરિજનનો અર્થ થાય છે હરિના જન, એટલે કે ભગવાનના માણસો. એ સમયે પણ રાજાઓ અને ખાસ કૃષ્ણકુમારસિંહજી એમના જેટલા દલિત એમના કર્મચારીઓએ એના દીકરાના લગ્નમાં પણ જાતા અને ભાણું પણ લેતા હતા, એવો વંશ છે આ ગોહિલ વંશ. ત્યારે દરેક વ્યક્તિઓએ સમજવાનું રહ્યું કે ભગવાનના માણસો છે જે કોઈ પણ સમાજના હોય, એ દીન દુખિયા છે તો એને હરિજન જ કહેવાય. કેમ? હરિ એટલે ભગવાન થાય. હરિજન શબ્દ ખરાબ નથી, માનસિકતા ખરાબ છે એટલે લોકો એને ખરાબ શબ્દથી જોવે છે, પરંતુ હરિજનનો અર્થ બહુ મહાન અર્થ થાય છે, ભગવાનના માણસો. પણ આપણા મનમાં વર્ષોથી જે જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ જે ભરવામાં આવ્યા છે એના કારણે થઈ, અને હરિજન શબ્દ આવતા જ આપણને અમુક પર્ટિક્યુલર કોઈ જાતિ યાદ આવી જાય છે. ત્યારે દરેક અહીંયા વિડીયો જોતા દરેક ભાઈઓ બહેનો, દરેક ક્ષત્રિયને ખાસ હું એક વસ્તુ કહીશ કે વડવાઓએ જે કર્યું છે કે દલિતોને સાચવ્યા છે, એમને રોટલો આપ્યો છે, એમનો રોટલો આંચક્યો નથી, એ વસ્તુ અહીંયા શીખવી એ ફરજ છે. ફરજ નિભાવવી કે ન નિભાવવી એ આપણા ઉપર હોય છે, પરંતુ હા, એક વસ્તુ નક્કી છે કે મુખડાજી, રાણોજી, સેજકજી કે બપ્પા રાવળ કે કૃષ્ણકુમારસિંહજી જેવું બનવું હોય તો પહેલાં તો 1% શરૂઆત એમનાથી કરવી એ કેટલી અઘરી છે, એ જ્યારે સાચા જીવનમાં ઉતારે ત્યારે આપણને ખબર પડે. ઈસવીસન 1906 શેઠ ત્રિભુવનદાસ ભાણજી જૈન કન્યા વિદ્યાલયની શરૂઆત થઈ. 1910માં જૈનોનું પવિત્રધામ યાત્રાધામ પાલિતાણા માટે સિહોરથી પાલિતાણાની રેલવે લાઇન નાખવામાં આવી. 1913માં બોટાદથી જસ્ટન રેલવે માર્ગ નાખવામાં આવ્યો. તખ્તસિંહજીએ શરૂ કર્યું હતું, પણ ખરેખરી રેલવેની લાઇનો મોટા ભાગની કોણે નાખી છે? ભાવસિંહજીએ. 1916થી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, જો દક્ષિણામૂર્તિ સ્કૂલ છે ને એ વિદ્યાર્થી ભવન, અને ભાવનગરની સ્થાપનાના 3 આધારસ્તંભ સમાન એવા નાનાભાઈ ભટ્ટ, ગીજુભાઈ ભદેકા અને હરભાઈ ત્રિવેદી, હરભાઈ માર્ગ છે ને ત્યાં ઘરશાળા. તો જો દક્ષિણામૂર્તિમાં 3 જણનું નામ છે, એક તો નાનાભાઈ ભટ્ટ સાહિત્યકાર, ગીજુભાઈ ભદેકા મુછાળીમાં, અને ત્યાર પછી હરભાઈ ત્રિવેદી. આ ત્રણેયના નામે મિત્રો ત્યાં આગળ દક્ષિણામૂર્તિનો પાયો અને એમનું નામ છે ત્યાં આગળ, બરાબર. આ નંદકુંવરબા નો એક પ્રોગ્રામ છે જે પેલેસમાં થાય, નીલમબાગ પેલેસ. ભાવનગરનો પેલેસનું નામ શું છે? નીલમબાગ પેલેસ, યાદ રાખજો. ત્યાં આગળની એક પરેડ છે કે જો પહેલેથી જ કેવી રીતે શીખવામાં આવે છે કે કઈ રીતે સ્ટ્રોંગ થાય દીકરીઓ. 1914થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌને પરિસ્થિતિ વાકેફ રાખવા સૌ પ્રથમ કવિ કાંતના સહાયથી ચોપાનીઓ બહાર પાડે. હવે 1914થી 1918માં શું થયું બધાને ખબર છે, ફર્સ્ટ વર્લ્ડ વોર. તો એની જે પરિસ્થિતિ છે એનાથી વાકેફ રાખવા ભાવનગરમાં ચોપાનીઓ બહાર પાડ્યું હતું, બરાબર. એ ચોપાનીઓ આપણે કહીએ ને, ચાર પત્તાનું ચોપાનીઓ, એ બહાર પાડવામાં હતું. કોણે? તો કે કવિ કાંત. તમે બધા જ ઓળખો ખંડકાવ્યના પિતા કવિ કાંત. 1918 બે મહત્વના પ્રગતિશીલ પગલાં ભાવનગર રાજ્ય લીધા હતા. પહેલું, ભાવનગર મ્યુનિસિપાલિટી
સમિતિના સભ્યોની સંખ્યા વધારીને 20 સભ્યો તથા 10 અધિકારી બનાવવામાં આવ્યા. મ્યુનિસિપાલિટી શરૂ થઈ ગઈ હતી એ વખતે, તથા 8 અન્ય એમ કુલ મળીને 38 સભ્યો. પછી પ્રજાપ્રતિનિધિ સભાની જાહેરાત પણ કરવામાં આવી હતી. તો આ દરેક વસ્તુ 1918માં બની ગઈ હતી. ભાવનગરમાં લોકશાહીનું એક પહેલું પગલું લેવાઈ ગયું હતું આઝાદી પહેલાં. આ વંશના ખરા અંતિમ શાસક કોઈને કહી શકાય, એટલા માટે કે 1947 પછી તમને ખબર છે ભારત આઝાદ બની ગયો અને ભારતમાં લોકશાહી આવી ગઈ. તો છેલ્લા રાજા મહારાજા કહી શકાય એવા કૃષ્ણકુમારજી ગોહિલ. તમે દરેક લોકો એમના વિશે ઘણું બધું જાણો છો, વધારે હું ચર્ચા તમારો સમય નહીં વેડફું. જલ્દીથી એમની ડિટેલ પરીક્ષાલક્ષી શું છે આપણે જોઈએ. માતાનું નામ નંદકુંવરબા, ભાવસિંહજીના દીકરા હતા. પિતાના અવસાન બાદ માત્ર સાત વર્ષે તેમનું માતા પિતા બહુ નાની ઉંમરમાં ગુજરી ગયા હતા, અને છતાં મિત્રો એ બધી જ રીતે એકદમ સોફિસ્ટિકેટેડ રીતે અને પ્રજાપ્રેમી તરીકે એક રાજા તરીકે ઉભરી આવ્યા, એ બહુ ગ્રેટ છે. પિતાના અવસાન બાદ માત્ર 7 વર્ષની ઉંમરે 1919માં અંગ્રેજ સત્તા હેઠળ અને પ્રભાશંકર પટણીની છત્રછાયામાં બાળપણ એમણે વિતાવ્યું. હવે તમે સમજો કે તક્તસિંહજી એમાં ગૌરીશંકર ઓજા હતા, ભાવસિંહજીમાં આપણે જોયું કે ખાસ પ્રભાશંકર પટણીનું નામ વધારે છે. તો આ પ્રભાશંકર પટણી છે એમના નેતૃત્વ હેઠે બાળપણ એમણે વિતાર્યું હતું. કોણે? કૃષ્ણકુમારસિંહજીએ. 12 વર્ષની ઉંમરે પહેલી મુલાકાત ગાંધીજી સાથે એમની થઈ હતી. રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધું, ત્યાર પછી રાજકુમાર કોલેજમાં તો બધા પ્રિન્સ લેતા જ, ત્યાર પછી લંડનની હેરો સ્કૂલ છે, બહુ વિખ્યાત સ્કૂલ છે, એ સ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો. ગોંડલના રાજકુમારી જે વિજયાબા છે એમની સાથે એમણે લગ્ન કર્યા, અને ભગવતસિંહજીના જે પૌત્રી થયા. ગોંડલના રાજાનું નામ બધા જ જાણો છો, ભગવત ગોમંડલ લખનાર પહેલો આપણો શબ્દકોશ સરખા એ રીતે કોઈ લખ્યો હોય તો એ ભગવત ગોમંડલ, મોટામાં મોટો નર્મકોશ પછી ભગવત ગોમંડલ આપણે ભણ્યા. તો ભગવતસિંહજીના પૌત્રી એમની સાથે લગ્ન, એટલે કે ગોંડલના જમાયા હતા જાડેજા. કુલ 5 બાળકોમાં 2 પુત્રો અને 3 પુત્રીઓ થયા. તેમના બીજા પુત્ર શિવભદ્રસિંહ જાણીતા પ્રકૃતિવિદ છે. તેમણે વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન માટે જમીન સરકારને મફત આપી દીધી હતી, અને પાંડુરંગ આઠવલેના મોટા અનુયાયી પણ છે. ખોરિયા મંદિર ટ્રસ્ટમાં પણ એ પ્રમુખ છે. ભારતની આઝાદી બાદ 562 જેટલા રજવાડાને એક કરવાની પહેલ તેમણે કરીને વિના સંકોચે પોતાનું વિશાળ રાજ્ય ભારત દેશને સમર્પિત કર્યું. જ્યારે ભારત આઝાદ થઈ ગયું ત્યારે અંગ્રેજોએ એવું કીધું કે તમે હજી રજવાડાઓમાં રહેવા માંગશો કે ભારતને એક બનાવવા માંગશો? ત્યારે સરદાર પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ બધા જ લોકો એવું ઈચ્છતા હતા કે ભારત એક બને. એવા સંજોગોમાં ભારતને એક કરવાની મુહિમ કરી હોય તો એ હતા સરદાર પટેલ. સરદાર પટેલને અખંડ ભારતના જનેતા કહીએ છીએ આપણે. પરંતુ મિત્રો, અખંડ ભારતનો આધારસ્તંભ, પાયો કોઈને કહી શકાય તો એ છે કૃષ્ણકુમારસિંહજી. કારણ કે જ્યારે અલગ અલગ રજવાડાઓ કોઈ પાકિસ્તાન સાથે જોડાવા માંગતું હતું, કોઈ રજવાડાઓ ભેગા થઈ અને નવો દેશ બનાવવાની વાતો કરતા હતા, ત્યારે પોતાની માતૃભૂમિ, રાષ્ટ્રભૂમિ, ભારત દેશનો વિચાર જેના મગજમાં આવ્યો હોય તો એ હતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી. કે એણે એવું કીધું કે જો પહેલું રજવાડું લેવાતું હોય ને તો એ મારું લેજો, અને કદાચ મને જોઈ અને બીજા રાજાઓ છે એ રજવાડું આપે. 1815નો ધણી એક જ ઝાટકે ગાંધીજીના સપના મુજબ પોતાની વાત કેવડાવે છે કે જાઓ રજવાડું સોંપ્યું, અને એ કૃષ્ણકુમારસિંહજી. સરદાર પટેલ આશ્ચર્યચકિત થઈ ગયા, કોઈ સામેથી કોઈ વ્યક્તિ આટલી પહેલ કેમ કરી શકે? પણ એનામાં રાષ્ટ્રભાવના હોય, અને એ જ કૃષ્ણકુમારસિંહજીને બધા જ રાજાઓ કરતા ક્યાંક વિશેષ એક માન દઈ જાય છે, કંઈક અલગ કરી જાય છે. જય હો પ્રાતસ્મરણીય કૃષ્ણકુમારસિંહજીની. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડમાં પહેલા રાજપ્રમુખ તરીકે અને ત્યારબાદ મદ્રાસ રાજ્યના પ્રથમ ગવર્નર તરીકે સેવા આપી હતી. મદ્રાસના પહેલા ગવર્નર કોણ? તો તમે ક્યાંક ને ક્યાંક જોયું છે કૃષ્ણકુમારસિંહજી. પણ કૃષ્ણકુમારસિંહજી કોણ? ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી. બીજું, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ જે આપણે ભણવાનું છે એપ્લિકેશનમાં ગુજરાતના જ ઇતિહાસમાં, કે જે કાઠિયાવાડની રચના થઈ ત્યાર પછી ગુજરાતમાં કઈ રીતે મહાગુજરાત આંદોલન વખતે કદાચ મેં ચર્ચા તો કરી જશે, આપણે ડિટેલમાં ભણીશું પાછા. તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ જ્યારે બન્યું ત્યારે એમાં રાજપ્રમુખ તરીકે એમની વરણી થઈ હતી. બરાબર. ભારતીય નૌકાદળમાં માનદ કમાન્ડર પણ હતા, કમાન્ડર તરીકેનું પણ એમણે સ્થાન ભોગવેલું છે. તેમણે ભાવનગર દેશને સમર્પિત કરવાની પહેલી વાત અગ્રણી જગુભાઈ પરીખને એમણે સૌ પહેલાં વાત કરી હતી કે આપણે પહેલું રાજ્ય આપણું સોંપીએ ભારત દેશને.
17 ડિસેમ્બર 1947 ગાંધીજીને મળવા ગયા. આઝાદી પછી 17 ડિસેમ્બર 1947 ગાંધીને મળવા ગયા ત્યારે ગાંધીજીએ મહારાજને હાથ જોડી નમન કર્યું હતું. હવે એની પાછળ એક કિસ્સો એવો છે, ફટાફટ લેટ મી ડિસ્કસ ઇટ, કે ગાંધીજી સાથે મનુબાઈ રહેતા, ખબર છે તમને, એમની સાથે જોવા મળે. તો મનુબાઈ છે એમણે પૂછ્યું કે બાપુ, તમે મોટા ગવર્નર જનરલ આવે, કોઈ પણ અંગ્રેજ અધિકારી આવે, તોય કોઈ દિવસ ઊભા નથી થતા, અને તમે ઘણા બધા મોટા રાજાઓ આવે છે એની પાસે ઊભા નથી થતા, પણ આ કૃષ્ણકુમારસિંહજી આવે તો તમે ઊભા થયા, સામેથી મને લેવા મોકલી કાર આગળ, અને તમે ઊભા થઈને નમન કર્યું, કેમ આવું? ત્યારે કીધું ગાંધીજીએ કે બેટા મનુ, હું ભાવનગરમાં શામળદાસ કોલેજમાં ભણતો, એક સમયે હું ભાવનગરનો પ્રજાજન હતો અને કૃષ્ણકુમારસિંહજીના પિતાજી એ મારા રાજા હતા, આ કૃષ્ણકુમારસિંહજી મારા રાજા રહી ગયા છે, તો મારી ફરજ આવે કે મારે એમને વંદન કરવું, એવું કહી અને ખરેખર કૃષ્ણકુમારસિંહજીને વંદન કર્યા હતા. 2012માં ભાવનગર યુનિવર્સિટીનું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એમની પુત્રીના કહેવાથી કર્યું હતું, એનો વિધેયક પસાર કર્યો હતો, અને ત્યાર પછી આગળ જઈને 2012માં ભાવનગર યુનિવર્સિટી નામ પડી ગયું, ભાવનગર યુનિવર્સિટી નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી. 1965માં આવા વીર સપૂત રાજવીનું 52 વર્ષની નાની ઉંમરે અવસાન થયું, અને હાલમાં તમે જોઈ શકો એમ કે ત્યાંના રાજકુમાર, ભાવનગરના શાસક તો ન કહી શકાય પરંતુ ભાવનગરના સમાજસેવી અને ભાવનગર સ્ટેટના શાસક કહી શકાય એવા પ્રિન્સ ઝવેરસિંહને આપણે ઘણી બધી શુભેચ્છાઓ આપીએ કે આગળ એમના વડવાઓની જેમ કામ કરશે. અહીંયા ખાસ એક ટકોર કરીશ કે આપણા ઘણા રજવાડાઓ છે એનું શાસન શ્રેષ્ઠ હતું, પરંતુ જેમ કોઈ મહાન રાજા આવે છે શરૂઆતમાં કીધું એમ, એમ કોઈ વખતે રાજાઓમાં ક્યાંક ભૂલ પણ થાય છે અને એના કારણે થઈ અને આપણી સત્તા જે હતી આપણા હાથમાંથી ઘણી વખત વહી ગઈ હતી. તો ફરીવાર એનું પુનરાવર્તન ન થાય એ માટે સર્વ ભાઈઓ ભારતના દરેક નાગરિકોને એક સમજી અને દરેક માટે કંઈક જેટલું થાય એટલું કરી અને આગળ વધીએ. જય ગોહિલવાડ, જય હિન્દ, જય ભારત. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક. મારું દેશી રજવાડાની સિરીઝમાં એક સ્ટેપ આગળ વધીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ગોહિલવંશનો ઇતિહાસ જોયો કે કઈ રીતે મારવાડથી ગોહિલવાડ ભાવનગર સુધી તેમણે વર્ષો સુધી પોતાની સત્તા છે એ લહેરાવી અને ખૂબ સારું શાસન કર્યું. એ વંશમાં આપણે જોયું હતું કે કઈ રીતે આપણને ખ્યાલ આવ્યો કે ગૃહાદિત્ય ગોહિલથી શરૂ થઈને ગેહલોત, સિસોદિયા, મહારાણા પ્રતાપ, બપ્પા રાવળની વાત કરી, શિવાજીની વાત કરી, વીર મોખડાજીની વાત કરી, વખતસિંહજીની વાત કરી, તખતસિંહજીની વાત કરી, કૃષ્ણકુમારસિંહજીની વાત કરી, ભાવસિંહજીની વાત કરી અને અંતે ઝવેરસિંહની પણ વાત કરી. એ જ રીતે આજે દેશી રજવાડાની લેક્ચર સિરીઝમાં આપણે આગળ વધીએ છીએ અને હવે જે વંશ જોવાનો છે એ વંશ છે જાડેજા વંશ. સિંધથી કચ્છ, જામનગરથી ગોંડલ અને મોરબી, કઈ રીતે સિંધથી કચ્છ અને કચ્છથી જામનગર અને જામનગરથી ગોંડલ અને મોરબીના પ્રદેશમાં જાડેજાઓ ફેલાય છે અને વર્ષો સુધી પોતાની સત્તા લહેરાવે છે એ આપણે આ લેક્ચરમાં જોઈશું. ગોહિલવાડમાં આપણે ગોહિલવંશની જે વાત કરી હતી એમાં મેં તમને કીધું હતું કે ગોહિલવંશીઓ છે એ સૂર્યવંશી છે, એ જ રીતે જાડેજાઓ છે એ ચંદ્રવંશી યદુવંશી કહેવાય છે, કારણ કે કૃષ્ણ ભગવાન પણ ચંદ્રવંશમાં થઈ ગયા હતા એટલા માટે યદુવંશી એટલે કે યાદવોનો વંશ છે એમાં જ જાડેજાઓ છે એવું માનવામાં આવે છે. ગોહિલોની કુળદેવી માતા રાજલ ચામુંડા અને એ જ રીતે જાડેજાઓના કુળદેવી જો પરીક્ષામાં પૂછાય તો મોમાયમાં, અને જો મોમાયમાં ઓપ્શનમાં ન હોય તો આશાપુરીમાં, બંને એક જ છે. મોમાયમાંએ બધા જાડેજાઓની આશાઓ પૂરી કરી હતી એટલે મોમાયમાંને આશાપુરીમાં એવું નામ આવ્યું હતું. તમને એમ થાય કે સર શું કુળદેવીના પ્રશ્નો પણ પૂછાય છે? તો દરેક વિદ્યાર્થી મિત્રોને પેપર જોવાની છૂટ આપું છું કે કૃષિ યુનિવર્સિટીમાં 77માનો પ્રશ્ન પૂછાઈ ગયો હતો, વહાણવટી દેવીનો પ્રશ્ન. તો કદાચ ને દેશી રજવાડાનો ટોપિક જીપીએસસી આપણો રાખ્યો હોય, GSSSBમાં પણ હોય, ત્યારે આપણને કુળદેવીની પણ થોડી નોલેજ હોય તો આપણને આશીર્વાદ પણ મળશે અને એક માર્ક પણ મળશે. તો આજે આપણે શીખ્યું જાડેજાઓ. આ ચિત્ર છે એ ચિત્ર આજે આપણે ભણવાનું છે. ઓલરેડી મેં તમને પહેલાં ભણાવી દીધું છે એ ભૂચર મોરીનું. જેમ ગોહિલવંશનો લેક્ચર મેં બે વ્યક્તિને ડેડિકેટ કર્યો હતો એ જ રીતે આ વિડીયો પણ હું બે વ્યક્તિને ડેડિકેટ કરું છું. હિઝ હાઈનેસ શ્રી સત્રસુલ્ય મહારાજ સાહેબ આજે જે જાડેજાઓમાં
છેલ્લા ગાદીના વંશજ છે હાલમાં જે એ છત્રસિલ્ય મહારાજ. અને છત્રસિલ્ય મહારાજ છે એ પણ એમના વંશજોની જેમ ખૂબ જ સેવાભાવી છે. આજે પણ જામનગરના દરેક લોકો છે એ એમને જાણે છે. તો આ વિડીયો આપણે એમને ડેડિકેટ કરીએ છીએ. અને સાથે જ તમે બધા જ લોકો જાણો છો ભારતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, આ વિડીયો એમને પણ આપણે ડેડિકેટ કરીએ છીએ. આ સાથે જ જાડેજાઓમાં તમે જોયું હશે કે અજય જાડેજા ક્રિકેટર હતા, અને એ ઉપરાંત સૌથી પહેલાં જાડેજાઓમાં ક્રિકેટર બનવાની શરૂઆત કોઈ કરી હોય તો એ પણ જાડેજા વંશના રાજકુમાર હતા, જેના નામે આજે રણજી ટ્રોફી રમાય છે, જામ રણજીતસિંહજી, એની ચર્ચા પણ આપણે આ લેક્ચરમાં કરીશું. કચ્છ જેણે જોયું હોય એને આ મહેલ તો જોયો જ હોય. આ મહેલ પણ, પ્રાગ મહેલ પણ એમણે જોયો જ હોય. આ મહેલ પણ કચ્છ જેણે ગયા હોય તો એમને જોયો જ હોય. કોઈ જામનગર ગયું હશે તો એમણે આ જગ્યાને પણ જોઈ હશે. પ્રાગ મહેલ, લખોટા તળાવ, અરીસા મહેલ, આ દરેક વસ્તુ જે આજે આપણે જોઈએ છીએ એ દરેક વસ્તુ જાડેજાઓની આપણને દેન છે. સૌરાષ્ટ્રનું પેરિસ બે શહેરો ઓળખાય છે, એક જામનગર અને એક મોરબી. એમાં આજે આપણે સૌરાષ્ટ્રના પેરિસ જામનગરને શરૂઆત કરીએ છીએ કે કઈ રીતે જાડેજાઓ છે એ કચ્છ સુધી આવે છે, અને કઈ રીતે કચ્છથી જામનગર અને ત્યારબાદ મોરબી સુધી ફેલાય છે, ગોંડલમાં પણ જાય છે. તો મિત્રો, જાડેજાઓની જે શરૂઆતની વાત કરું મિત્રો, તો જાડેજાઓ છે એ પહેલેથી જે આજનો જે સિંધ વિસ્તાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી મિત્રો આપણા હિન્દુઓનું શાસન હતું શરૂઆતના ધોરણે. કારણ કે ઇસ્લામ છે એ બહુ પાછળથી એ ધર્મનો ઉદય થયો છે. એનો મતલબ છે કે આજે જેટલા ઇસ્લામ છે એમાં અન્ય ધર્મોના લોકો છે એને કાં તો પ્રેમથી અને કાં બળજબરીથી ઇસ્લામ સ્વીકારવાનું કબૂલ કર્યું હતું. એ જ સંજોગોમાં આપણે એક ઇતિહાસનું એક પત્તું ખોલવા જઈ રહ્યા છીએ. ત્યાં આગળ સુમા, સુમરા, સમા, તમે આ અટકો સાંભળી હશે, રાજપૂતોનું શાસન હતું. એમાંથી મિત્રો સમા રાજપૂતો છે એમાં ધીરે 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 સિંધ ઉપર મુસ્લિમોનું આક્રમણ શરૂ થયું અને સમાઓ નબળા પડેલા. એ વખતે એક ઘટના ઘટી, સમાઓની હાર થાય છે. સમાઓની હાર થાય છે ત્યારે પૂછવામાં આવે છે કે ઇસ્લામ કબૂલ કરો કા મૃત્યુ કા લડવાનું. એમાં ઘણા બધા જે લોકો હતા એમણે ઇસ્લામ કબૂલ કરી લીધો, પરંતુ મિત્રો જાડાના વંશજો હતા, જાડા નામ છે, આ જાડાના વંશજો છે સમાઓમાં, એમણે એવું કીધું કે હિન્દુત્વ નહીં છોડીએ ભલે જાન તો જાન જાય, લડવાનું પસંદ કરીશું. અને આ રીતે મિત્રો જાડેજાઓ કહેવાયા. આવી એક માન્યતા છે અને એના ઘણા બધા પુરાવા પણ આપણને ઐતિહાસિક રીતે પ્રાપ્ત થાય છે. બીજી એક વાત કે જાડેજાઓનું સૌથી પહેલું આપણે ઠેકાણું જોઈએ તો સિંધ અને બલુચિસ્તાન સુધી ફેલાયેલું જોવા મળે છે. અલગ અલગ ઘણા બધા સમામાંથી આગળ જતા એમના ભાઈઓમાંથી એક રાજા આવે છે જેનું નામ હોય છે લાખાજી. અને આ લાખાજી છે એ જ ખરેખર જાડેજાઓની શરૂઆત ગણવામાં આવે છે કે જેણે ખરેખર જાડેજાઓનો પરચમ લહેરાયો હતો. જામનગર રિયાસતના સ્થાપક રાજપૂત વંશના મૂળ જાડેજાઓ હતા. જાડેજા રાજવીએ પોતાનું મૂળ યાદવ કુળના શ્રીકૃષ્ણ સાથે જોડેલું હોવાનું મનાય છે. જાડેજાના વંશમાં જો ચંદ્રને ગણીએ શરૂઆતથી, ચંદ્રવંશી છે એટલે, તો 137મા ક્રમે અને શ્રીકૃષ્ણથી 22મા ક્રમે, શ્રીકૃષ્ણ પછી 22મી પેઢી અને ચંદ્રથી 137મી પેઢી એક રાજા દેવેન્દ્ર થઈ ગયા. આ દેવેન્દ્રને ચાર દીકરા હતા, અસ્પત, ગજપત, નરપત અને ભૂપત. એમાં મિત્રો આ નરપત જે છે એના વંશજો છે એ જામ કહેવાયા. કારણ કે નરપતે પોતાનું નામ શું ધારણ કર્યું હતું? જામ. એટલે તમે જોજો આજે પણ જામ, દરેક જાડેજાના રાજાઓની આગળ જામ શબ્દ લાગશે. જામ રણજીતસિંહજી, જામ દિગ્વિજયજીજી, જામ છત્રસુલ્યજીજી. તો આવી રીતે જામ શબ્દ છે એ સૌથી પહેલા નરપતે રાખ્યું હતું કે જે કોના દીકરા હતા? તો કે રાજા દેવેન્દ્રના. હવે મિત્રો જાડેજા મૂળ ક્યાંના હતા? તો કે સિંધ પ્રાંતના રહેવાસી હતા. અને ત્યાંથી મેં તમને જે વાત કરી એ રીતે ધીરે 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 ત્યાં સંઘર્ષ થયો અને એ લોકોએ એમનો પ્રદેશ છોડી અને તમને ખબર છે કે સિંધ સાથે કચ્છ જોડેલું છે ત્યાંથી ભાગી અને કચ્છમાં એ લોકો થયા હતા, પણ એમણે ઇસ્લામ કબૂલ કર્યો ન હતો. હવે અહીંયા આગળ ઘટના એવી ઘટે છે કે કચ્છમાં પહેલેથી જ અલગ અલગ લોકોનું શાસન હતું.
જાડેજાઓ ધીરે 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 પોતાનું શાસન વધારતા જાય છે અને ત્યાંના સ્થાનિક જે શાસકો હતા એને હરાવીને એને પોતાના કબજામાં લે છે અને ધીરે ધીરે કચ્છ આખું તમને પણ ખ્યાલ છે કે જાડેજાઓથી ચાર રાજ્ય ઓળખાય છે એમાં સૌથી પહેલું કચ્છ ખેંગારજી ત્રણેય ખેંગારજીની વાતો આપણે કરી હતી ઇતિહાસમાં અંગ્રેજોના તો ખેંગારજી કચ્છમાં ત્યાર પછી અહીંયા આગળ જામનગર એટલે કે નવાનગરમાં એ પણ મેં તમને શીખવાડી દીધું છે ભૂચર મોરીનું યુદ્ધ ત્યાર પછી ગોંડલમાં તમે બધા જ ઓળખો છો ભગતસિંહજી મહારાજ અને મોરબીની વાત કરીએ તો મોરબીનું સ્ટેટ લખધીરજીવાળું એ સ્ટેટ પણ વાઘજી ઠાકોરવાળું સૌરાષ્ટ્રના શાહજહાંવાળું સ્ટેટ પણ જાડેજાઓનું અંદર છે તો જાડેજાઓ છે એનું મૂળ પ્રાંત ક્યાં હતું સિંધમાં હતું આગળ જતાં એ સિંધથી ત્યાં આગળ કચ્છમાં આવે છે જાડેજાઓના પ્રથમ રાજવી મેં જેમ વાત કરી એમ લાખાજી હતા તેમનો શાસનકાળ ઈસવીસન 1482-1505 ગણવામાં આવે છે 1482-1505 સૌરાષ્ટ્રના આમરણ જે ગામ છે મેરામણ આમરણ ત્યાં આગળ તેઓ રાજ્ય ચલાવતા એક વ્યક્તિ છે દેદા તમાચી તેની સાથે ડિસ્પ્યુટ ઊભો થાય છે કઈ રીતે તો જુઓ આમરણમાં રાજ્ય ચલાવતા દેદા ચમાચીએ એક ષડયંત્ર કર્યું અને કચ્છના એ વખતના રાજા જે લાખાજી હતા આ લાખાજી છે એમનું દગાથી હત્યા કરી કોણે તો કે સૌરાષ્ટ્રમાં એક દેદા તમાચી હતો આ દેદા તમાચીએ કચ્છમાં આવેલા જાડેજાઓના એક શાસક એવા કચ્છાધિપતિ લાખાજીનું ખૂન કરી નાખ્યું લાખાજીનું ખૂન થયું એટલે એના દીકરા હવે શાંતિથી બેઠશે નહીં એમાં એનો દીકરો જે આવે છે એનું નામ જામરાવળ અને આ જામરાવળ છે એણે જ નવાનગરની સ્થાપના કરી અને આ નવાનગર એટલે આપણું આજનું જામનગર જામરાવળે ઈસવીસન 1535માં કચ્છમાંથી આગે કૂચ કરી સૌરાષ્ટ્રમાં આગમન કર્યું તેઓએ સૌપ્રથમ વવાણિયા બંદર પાસે એક મોરાણા ગામ છે મેરામણ એ ગામ જીતી લીધું આ પ્રદેશનું શાસન કોની પાસે હતું દેદા તમાચી પાસે હતું દેદા તમાચીનું ખૂન કરે છે અને ત્યારબાદ કહેવાય છે કે આસપાસના દરેક પંથકો જીતી અને પોતે ત્યાં આગળ પોતાની રાજધાની સ્થાપે છે એ નવાનગર એટલે આજનું જામનગર દેદા તમાચી પાસે હતું એનું વધ કરી નાખ્યું ત્યારબાદ આમરણ જોડિયા વગેરે પંથકો જીતી લીધા 1540માં સૌ પહેલા મિત્રો બેડ ગામે પોતાની વ્યવસ્થિત રીતે રાજગાદી સ્થાપે છે તો નવાનગર પહેલા જાડેજાઓ સૌરાષ્ટ્રમાં ક્યાંક ગાદી સ્થાપે છે તો બેડ બંદર છે બેડ ગાદી સ્થાપે ત્યારબાદ ખંભાળિયાનું એક પરગણું જીતી લે અને બેડથી ખંભાળિયાએ ગાદી બદલાવી પછી ક્યાં જામ ખંભાળિયા કહ્યું છે ને એક ખંભાળિયામાં બીજી ગાદી લાવે છે ખંભાળિયા અને બેડ વચ્ચે એમની કુળદેવી માતા આશાપુરાની સ્થાપના કરી અને હાલ એ જોગવડ તરીકે ઓળખાય છે તો જોગવડ છે એ જાડેજાઓના મૂળ સાથે જોડાયેલી જગ્યા છે સ્થાનક છે એટલા માટે આજે પણ પૂજનીય છે તો જોગવડ કોણે બંધાવેલું છે જાડેજાઓએ અને એમાં પણ જામ રાવળ નવાનગરની સ્થાપના જામરાવળ બેડમાં રાજધાની જામનગર બેડથી આગળ ખંભાળિયા તો જામરાવળ અને આખરે જામરાવળે જામનગરની સ્થાપના કરી એમના જ નામ ઉપરથી જામનગર જામરાવળે નાગનેશ પરગણાના રાજા નાગ જેઠવા જેઠવાઓનું શાસન હતું જેઠવા રાજપૂત જેઠવાને ભોજન માટે નિમંત્રિત દગાથી તેમનો વધ કર્યો નાગ જેઠવાનું ખૂન કર્યું હતું જેઠવા વંશના એક શાસક હતા આ એમના ઉપર એક કલંક હતું જેઠવા વંશના સ્થાપક નાગનેશ હતા એમની હત્યા કરે છે નાગનેશ પરગણાના રાજા જેઠવાની અને ત્યાર પછી જે નાગનેશ બંદર હતું એ એમણે જીતી લીધું જામરાવળે સૌરાષ્ટ્રમાં શાસન ચલાવતા આગળ જતા વાઢેરો જેઠવા ચાવડા અને કાઠી એમ દરેકને જાડેજાઓએ પરાસ્ત કર્યા અને ધીરે 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 દરેક જે આ બીજી અલગ કોમ છે કે જે હારી ગઈ એ કોમે જાડેજાઓને સ્વીકાર કરવો પડ્યો અને જાડેજાઓના હસ્તક ઘણો મોટો પ્રદેશ સૌરાષ્ટ્રમાં આવી જાય છે આ પંથક તેમના વડવા જામરાવળના વડવા હતા બરાબર એક હાલાજી આ હાલાજીના નામ ઉપરથી એમણે આ જીતેલો સમગ્ર પ્રદેશ જાડેજાઓનો જીતેલો પ્રદેશ કયા નામથી ઓળખાય છે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે હાલારથી તો હાલાર નામ કોણે આપ્યું એવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે જામરાવળ કે જેણે ખરેખર જાડેજાઓને સૌરાષ્ટ્રમાં ગાદી આપી છે હવે આ પ્રશ્ન કેમ પૂછાય તો તમે યાદ કરો કે ઝાલા વંશના સ્થાપકનું નામ પરીક્ષામાં પૂછાઈ ગયું જીપીએસસીમાં તો હરદેવપાળ એ જ રીતે પૂછે કે ભાઈ હાલાર પંથકના સ્થાપક કોણ તો જવાબ લખીને આવજો જામરાવળ અને હાલાર એટલે કયો પ્રદેશ આજનો તો કે જામનગર અને એની આસપાસનો પ્રદેશ કે જે જાડેજાઓને હસ્તક હતો અંતિમ પ્રયત્નો રૂપે જેઠવા વાળા કાઠી વાઢેર રાજપૂતોએ જામરાવળ ઉપર આક્રમણ કર્યું આ યુદ્ધમાં ખંભાળિયાના મીઠોઈ ગામે યુદ્ધ થયું તો મીઠોઈનું યુદ્ધ તમને પરીક્ષામાં પૂછાય કે કોના સંઘર્ષની કહાની છે તો મીઠોઈનું યુદ્ધ છે જાડેજાઓના સંઘર્ષની નિશાની છે જાડેજાઓ અને અન્ય સૌરાષ્ટ્રની જે સ્થાનિક કોમો હતી એની સાથે લડાયેલું હતું
જામરાવળનો વિજય થયો. જામરાવળને મધ્યસ્થ રાજધાનીની જરૂર જણે. હવે એને એવું લાગ્યું કે હવે આપણે વચ્ચે થોડું રહેવું પડશે, દરિયા કિનારે નહીં. એટલે એમણે મિત્રો એક નવા નગરની એક સ્થાપના કરી, નવું નગર બનાવ્યું. એમ નગર ખરી પણ નવું, પહેલાં હતું જ નહીં. તો જામરાવળને મધ્યસ્થ રાજધાની જરૂર જણાતા તેઓ જૂના નાગના એટલે કે જૂના નાગનેશની બાજુમાં રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈસવીસન 1543માં શ્રાવણ માસને સુદ સાતમ, શ્રાવણ માસ અને સુદ સાતમ, વદ સાતમ નથી, સુદ સાતમને બુધવારે નવું નગર વસાયું, જે પાછળથી નવાનગર તરીકે અને એમના નામ ઉપરથી જામનગર તરીકે પ્રસિદ્ધ થાય છે. તો હવે તમને કદાચ ખબર પડી હશે કે નવાનગર એ જ જામનગર અને બંનેની સ્થાપનાની પાછળ નામ આવશે જામરાવળ, કે જેણે હાલારની સ્થાપના કરી. તો જાણે જવાના સૌરાષ્ટ્રમાં ખરા સ્થાપક જામરાવળ. જામ સતાજી અને ભૂચર મોરીનું યુદ્ધ. આ ભૂચર મોરીનું સમગ્ર યુદ્ધ મેં ડિટેલમાં ભણાવ્યું છે એપ્લિકેશનમાં. ભૂચર મોરીનો લેક્ચર જોઈ લેજો, અથવા યુટ્યુબમાં સર્ચ કરશો તો કદાચ ભૂચર મોરીનો લેક્ચર તમને મળી રહેશે આપણો પોતાનો. જામરાવળનું હવે અવસાન થઈ જાય છે ઈસવીસન 1562માં. અકબરનો સમયકાળ 1500, તમને ખબર છે કે આ 1556થી અકબરનું શાસન આવી જાય છે. અને એ પછીનો સમય એટલે કે જામ રાવળ, જામ સતાજી આ બધા લોકો છે એ સમકાલીન હતા. 1562માં થયા પછી વિભાજી અને 1700 નવાનગર રિયાસતના શાસનની લગામ સંભાળી. 1562માં એમના દીકરા વિભાજી એક, વિભાજી બીજા નથી, આ વિભાજી એક અને એક દીકરો હતો 1700 નવાનગર રિયાસતની શાસનની લગામ સંભાળી. 1700 પોતાના રાજ્યકાળે ગુજરાતમાં ફેલાયેલી રાજકીય અવ્યવસ્થા, અંદર ખૂબ જ લડાઈ ચાલતી હતી એ વખતે, નો અવ્યવસ્થાનો લાભ લઈ સૌરાષ્ટ્રમાં પોતાની નિકટ આવેલા પડોશી રાજ્યો પર આક્રમણ કરી અને નવાનગરની સત્તાનો વિસ્તાર કર્યો. કોણે? 1700. આ 1700 એટલે મિત્રો ઇતિહાસમાં તમે જેને જામ સતાજી તરીકે ઓળખો છો એ પોતે, કે જેમણે પોતાના વચન, કટિબદ્ધ વચન પાળવા માટે અને એક મોટું યુદ્ધ લડી નાખ્યું, એ પણ અકબરની સામે. એ યુદ્ધ એટલે ભૂચર મોરીનું યુદ્ધ. તેના સંબંધો ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજા સાથે સારા હતા. તેમણે સૌપ્રથમ પોતાના નામનો ચાંદીનો કુવરીનો સિક્કો મોકલી અને એવું કીધું. હવે ખરેખર જો હું તમને આખી સ્થિતિ શું થઈ હતી એ બતાવું, કે નવાનગરના શાસકોનો પહેલેથી અમદાવાદના સુલતાનો જે હતા એમની સાથે સંબંધો સારા હતા. મુઝફ્ફરશાહ બીજા સાથે પણ એમના સંબંધો સારા હતા અને મુઝફ્ફરશાહ ત્રીજો પછીથી પાછળથી આવ્યો નન્નું, જે મેં તમને ભણાવી દીધો છે, એની સાથે પણ સારા સંબંધો હતા. હવે મિત્રો, મુઝફ્ફર બીજા અને જામનગરના જાડેજાઓ વચ્ચે, નવાનગરના જાડેજાઓ વચ્ચે એક સંઘર્ષ ઊભો થયો હતો. આ સંઘર્ષને ટાળવા માટે થયું કેવું એ જુઓ, કે 1700 સંબંધો સુધારવા એવું કીધું કે હું તમને મારો કુંવરીનો એક સિક્કો એ બહાર પાડતા જાડેજાઓ, એ સિક્કાને એને કુંવરી કીધું કે એક સિક્કો મોકલું છું મારી કુંવરી તરીકે, એ તમારા રૂપિયા સાથે તમે એને પરણાવો એટલે આપણા સંબંધો સારા થઈ જશે. તેમણે સૌપ્રથમ પોતાના નામનો ચાંદીનો કુંવરી કોરી નામનો સિક્કો પડાવીને સુલતાનના 1 રૂપિયાના સિક્કા સાથે એક થેલીમાં નાખી મુઝફ્ફરશાહ ત્રીજાને મોકલીને સંદેશમાં જણાવ્યું કે જેમ રાજપૂતો પોતાની કન્યાઓ તમને જેમ પરણાવે છે, તેમ હું મારા સિક્કાને એક કુંવરીના રૂપે તમારા રૂપિયાની સિક્કા સાથે પરણાવું છું. અને આમ નવાનગરનો સિક્કો પ્રથમ કુંવરી અને ત્યાર પછી કોરીના નામે જાણીતો થયો. હવે આ કોરીના સિક્કા મેં તમને કચ્છના રાજાઓ ચલાવતા છેલ્લે સુધી અને જહાંગીરના લેક્ચરમાં મેં તમને ગુજરાતના ઇતિહાસમાં મુઘલ વંશમાં શીખવાડ્યું છે. તો કુંવરીના સિક્કાની ખરેખર શરૂઆત કોણ કરે છે? જાડેજાઓ. અને એમાં પણ તમને નામ પૂછે તો 1700 આવશે, બરાબર? તો કુંવરીનો સિક્કો એ જ કોરીનો સિક્કો. તો જાડેજાઓ નીચેનામાંથી કયો સિક્કાનું ચલણ ચલાવતા હતા? તો કોરી અથવા કુંવરી ઓપ્શનમાં હોય તો ટીક કરી દેજો. હવે મુઝફ્ફરશાહ ત્રીજા સાથે ખૂબ સારા સંબંધ થઈ ગયા. હવે મુઝફ્ફરશાહ ત્રીજા સાથે સારા સંબંધ થઈ ગયા અને બંને એકબીજાને વચન આપ્યું કે આપણે બે એકબીજા ઉપર કદી આક્રમણ નહીં કરીએ, હું તમારી અને તમે મારી રક્ષા કરશો. હવે મિત્રતાનો સવાલ આવી જાય ત્યાર પછી શું થાય એ જોઈએ. એ વખતે દિલ્હીમાં અકબરનું શાસન, અકબરથી વિરુદ્ધ થઈને આવેલા બે મિર્ઝા ભાઈઓ, આ બે મિર્ઝા ભાઈઓને ઠેકાણું આપવાવાળા અમદાવાદના સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજા. અકબરે એવું કીધું કે આ બે મિર્ઝા ભાઈઓને તમારે સાચવવાના નથી, પણ મુઝફ્ફરશાહ ત્રીજાએ કીધું કે મારા આશરે આવેલા વ્યક્તિને મારે આશરો આપવો પડે. અને એવું કરી અને અકબર સાથે સંઘર્ષ કરવાની હિંમત કરી. અકબરે પોતાનું સૈન્ય મોકલ્યું મિર્ઝા અઝીઝ કોકાની આગેવાનીમાં અને અહીંયાથી ઇતિમાદ ખાન, કે જે મુઝફ્ફરશાહ ત્રીજા નન્નુનો એક સેનાપતિ હતો, એણે જ ચડામણી કરી અકબરને આવવા માટે.
અકબરે પોતાનું સૈન્ય મિર્ઝા અઝીઝ કોકા ઇતિમાદ ખાન અને દરેક લોકોને સાથે લઈ અને એક મોટું સૈન્ય તૈયાર કર્યું. એને ખબર પડી કે નવાનગરના શાસકોએ મુઝફ્ફરશાહ ત્રીજો કે જે ભાગી ગયો હતો અકબરનું સૈન્ય આવ્યું ત્યારે એ ભાગેલો છે અને એને સાચવ્યો છે કોણે, તો કે નવાનગર જામનગરના જાડેજાઓએ. સત્રસાલને કહેવામાં આવ્યું કે સત્રસાલ તમે છોડી દો, અમારા હવાલે કરી દો મુઝફ્ફરશાહ ત્રીજાને. પરંતુ મુઝફ્ફરશાહ ત્રીજાએ કીધું, સોરી છત્રસાલ સતાજીએ કીધું કે અમારા સુલતાનની રક્ષા કરવી એ અમારો ફરજ છે અને અમે વચન આપ્યું છે, પ્રાણ જાય પર વચન ન જાય. અકબરને કીધું કે તમારે જે થાય એ વિધિ કરવાની છૂટ છે. મુઘલોનું સૈન્ય મિર્ઝા અઝીઝ કોકાની આગેવાનીમાં આવે છે ધ્રોલ ગામે. બંને વચ્ચે જે લડાઈ થાય છે ભૂચરમોરીના મેદાનમાં, એટલે ભૂચરમોરીનું યુદ્ધ થાય છે. આ ભૂચરમોરીના યુદ્ધ વખતે જાડેજાઓનો રાજા કોણ હતો? તો ઓપ્શનમાં સત્રસાલ જવાબ હોય તો ટીક કરવું, અને જામ સતાજી એ એમનું જ નામ છે, સતાજી કહો સત્રસાલ એ જવાબ આવશે. તો એક વચન માટે થઈ અને જાડેજાઓ અને સૌરાષ્ટ્રના રાજપૂતો અને સિપાહીઓ જે બધા જ હતા એ ખપી ગયા હતા. એક મુસલમાન સુલતાન ઉપર આક્રમણ કરવા આવે છે અને હિન્દુ એને જ્યારે બચાવે છે એક વચન પાળવા, ત્યારે સમજી લેવાનું કે હિન્દુ મુસ્લિમનો કદી પણ કોઈ દિવસ ધાર્મિક રીતે વિવાદ નહોતો. આ વિવાદ અલગ અલગ સમયે પોતાની સ્વાર્થ ખાતર કોઈએ ઊભો કર્યો હતો અને સામાન્ય જનતાને હંમેશા એમાં ડરાવી છે. આ વસ્તુ જો સમજાઈ જાય તો ભારત મહાસત્તા આમનામ બની જાય. છત્રસાલ એટલે કે જામ સતાજી ના શાસનકાળે સૌરાષ્ટ્રમાં નિર્ણાયક ઘટના બની હતી. મુઘલોના ભયંકર આક્રમણો સામે સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો નન્નુ ઉર્ફે કોણ, નન્નુ પોતાની સત્તા ગુજરાતમાં ટકાવી શક્યો નહીં. ભયંકર હાર થતાં તેણે નવનગરના છત્રસાલને ત્યાં આશ્રય લીધો. આવા સંજોગોમાં છત્રસાલે સૌરાષ્ટ્રની અન્ય રિયાસતોને એકત્રિત કરી અને મુઘલ સૈન્ય સાથે ધ્રોલ પાસે આવેલા ભૂચરમોરીના, હવે ભૂચરમોરી કોણ છે એ હું સમજાવીશ ને, મેં તમને ઓલરેડી બહુ જ કોમેડી ઘટના છે, ભૂચરમોરીની કોમેડી ઘટના છે એ ઘટના મેં તમને લેક્ચરમાં શીખવાડી છે. ભૂચરમોરીનું યુદ્ધ આખું જોઈ લેજો. ભૂચરમોરીના મેદાનમાં 18 જુલાઈ 1591માં ભયંકર યુદ્ધ ખેલાયું. આ યુદ્ધમાં છત્રસાલે પોતાના પુત્ર અજાજી શહીદ કોણ થયું, જેના લગ્ન હતા મિત્રો એવા અજાજી ગુમાવ્યા, તથા નવાનગર રિયાસતને મુઘલોનું ખંડિયા રાજ્ય સ્વીકારવું પડ્યું હતું. એટલે કે નવાનગરની હાર થઈ હતી, અકબરની જીત થઈ હતી. અકબર પોતે નહોતો હાજર. આજે પણ તમે ધ્રોલમાં પાળિયા જોઈ શકો છો શહીદોના, અને આ જગ્યાએ શહીદ વન છે અને અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ કરવામાં આવેલ છે. ઈસવીસન 1608માં છત્રસાલના અવસાન થતાં તેમના પુત્ર જસોજીએ નવાનગરની રિયાસતની લગામ સંભાળી. પછી કોણ આવ્યું? જસોજી. જામ રાવળ, જામ સતાજી, જામ જસોજી. તેમણે મુઘલો સાથેના સંબંધો સુધારવા પડે એમ હતા, કારણ કે અકબરની સત્તા એટલી બધી ફેલાઈ ગઈ હતી કે મુઘલોનું આધિપત્ય ભારતના ઓલમોસ્ટ રજવાડાએ સ્વીકાર્યું હતું. એટલે કે હવે રજવાડું જો ટકાવવું હોય અને રાજા તરીકે જો પ્રજાનું સારું કરવું હોય તો ફરજિયાત જે તાકાતવર છે એની આપણે સ્વીકારવું જ પડે. ઘણી વખત પ્રશ્ન થાય કે કેમ સ્વીકારી લીધું, કેમ સ્વીકારી લીધું. પરંતુ જ્યારે અલગ અલગ જે અમુક નાના જે રાજાઓ હતા કે જેમણે કાયરતાથી મુઘલોનું આધિપત્ય સ્વીકારી લીધું અને આપણા રાણાનું માન ન રાખ્યું અને ડરીને અકબરની સાથે દીકરીઓ પરણાવી અને અકબર છે એનું આધિપત્ય સ્વીકારી લીધું ને આપણો રાણો એકલો પડી ગયો, એટલા માટે થઈને અકબર છે એ મજબૂત બની ગયો. અને એટલા જ માટે જો હવે નવાનગરમાં હિન્દુ રાજ્ય ટકાવવું હોય તો મુઘલોની સાથે સંબંધો સુધારવા પડે. આને રાજનીતિ કહેવાય. જો દર વખતે લડી લેવાનું જ નક્કી કરવામાં આવે તો કે બની શકે કે આખું જે શાસન હતું એ જ હાથમાંથી વયું જાય. એટલે ઘણી વખત આપણે જે વિચારતા હોય છે કે આવું છે આવું છે, ત્યારની તત્કાલીન પરિસ્થિતિ શું હોય એ સમજવી પણ આપણા માટે જરૂરી છે. તેમણે મુઘલો સાથેના સંબંધો સુધારવા માટે દિલ્હીના બાદશાહ જહાંગીરને ગુજરાતની મુલાકાત જ્યારે એમણે લીધી ત્યારે 50 કચ્છી ઘોડીઓ ભેટમાં આપી હતી અને જહાંગીર છે એને આ ઘોડીઓ ખૂબ પસંદ આવી હતી અને આગળ જતા સંબંધો છે એ નવાનગર અને મુઘલો બંને વચ્ચે ખૂબ જ સારા થઈ ગયા હતા. જામ ટાવર રાજકોટના લોકોને ખબર હશે કે આ રાજકોટનું છે. તો કોણે કરી આ રાજકોટની સ્થાપના? લેટેસ્ટ સી, તેમના પછી 1608માં જામ સતાજીનું અવસાન થતાં તેમના બીજા પુત્ર જામ જસાજી ગાદી ઉપર આવ્યા હતા, જેમ આપણે વાત થઈ એમ એને સંબંધો મુઘલો સાથે સારા કર્યા. પણ એમને એક નાના પુત્ર હતા તો એમને, તમને ખબર છે કે ખાલી મોટો પુત્ર હોય યુવરાજ થાય તો એને મૂળ રજવાડું મળે નો ડાઉટ, પણ નાના પુત્રને ગરાસ તો મળે જો, એને પોતાનો અધિકાર મળે. એટલે જામ વિભાજીને નજીકમાં એક કાલાવાડ ગામ, તમને બધાને ખબર જામનગર કાલાવાડ, કાલાવાડ પરગણું જાગીરમાં મળ્યું. વિભાજીએ પાછળથી સરદાર જીતી લીધું.
કાલાવાડથી એ આગળ વધી અને રાજકોટ પાસે સરદારાયનું સ્ટેટ હતું પહેલાં, રાજકોટ હતું જ નહીં, તો સરદાર જીતી લીધું અને ઈસવીસન 1610માં સરદાર પાસે એક નવું નગર વસાવ્યું ભૂરા, અને એ નગર એટલે રાજકોટ. તો રાજકોટની સ્થાપના કોણે કરી એવો પ્રશ્ન આવે તો જવાબમાં મારા દરેક ભૂરા અને ભૂરીઓ લખીને આવશે વિભોજી જાડેજા. શું જવાબ આવશે? વિભોજી જાડેજા. તો જામનગર નવાનગરની સ્થાપના કોણે કરી? રાવળે, જામ રાવળ. એ જ રીતે પૂછવામાં આવે કે રાજકોટની સ્થાપના કોણે કરી, તો જવાબ લખજો મિત્રો જામ વિભાજી. વિભોજી જાડેજા પણ હોઈ શકે. તેમણે પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટનું નામ એમણે પોતાના મિત્ર રાજુ ઉપરથી રાખ્યું હતું, રાજકોટ. આને કહેવાય દોસ્તી. એનો એક મિત્ર હતો રાજુ સંધિ હતો, સિંધ પ્રદેશનો. આ રાજુ સંધિએ હંમેશા વિભોજીને સાથ આપેલો અને એ જેમ કેમ વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામે પાટણ નામ રાખ્યું હતું, એ જ રીતે વિભોજી જાડેજાએ, વિભોજી જાડેજા બે, એમણે પોતાના મિત્ર રાજુના નામ ઉપરથી રાજકોટનું નામ રાખ્યું. હોય હોય, જામ્યું કે 1720માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેદાર માસુમ ખાને શાસકને હરાવ્યો અને રાજકોટનું નામ બદલી અને માસુમાબાદ કર્યું. હવે મિત્રો 1720ની ઘટના છે, વર્ષો પછીની. ત્યાં આગળ રાજકોટમાં એક ઘટના ઘટી હતી, એ સાઈડમાં મેં લઈ લીધી છે. ત્યાં આગળ હાર થઈ હતી જાડેજાવાની, એટલા માટે રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યું હતું. તો ઇસ્લામનગરનું નામ તમને ખબર છે કે હું શીખવાડીશ તમને, જામનગરમાં જ આવશે. એ જ રીતે મુસ્તફાબાદ મોહમ્મદ બેગડામાં શીખવાડ્યું હતું તમને, મુસ્તફાબાદ, મુસ્તફાનગર, આ દરેક વસ્તુ બરાબર. જૂનાગઢને ઈડરગઢની વાત, આપણે શું કહેવાય, પાવાગઢની વાત વખતે પણ તમને એવું પૂછે કે મુસ્તફાબાદ નીચેનામાંથી કયા રજવાડાનું નામ થોડા સમય માટે થયું હતું, તો જવાબ આવશે મિત્રો રાજકોટ. તો મુસ્તફાબાદ બરાબર, સોરી માસુમાબાદ, એક્સ્ટ્રીમલી સોરી, માસુમાબાદ રાજકોટ. મુસ્તફાબાદ તમને બધાને ખબર છે, મુસ્તફાબાદ કોનું નામ હતું? તો કે મહમૂદ બેગડાએ જૂનાગઢનું નામ આપ્યું હતું બરાબર. તો આ બધું યાદ રાખજો. તે પછી 1732માં વર્ષમાં ડેરા ફેટેડ શાસક મેરમણજીના પુત્રએ માસુમ ખાનને હરાવી અને પોતે તેના પિતાની હારનો બદલો લીધો અને ફરી તેનું નામ રાજકોટ રાખ્યું બરાબર. કોના દીકરા? મેરામણજીના પુત્ર. એણે પાછું રાજકોટ જીતી લીધું હતું અને પાછું નામ રાજકોટ રહી ગયું, એટલે થોડા વર્ષો માટે રાજકોટ નામ ગુમ થઈ ગયું હતું. જામ જસોજી ઈસવીસન 1624માં અવસાન પામ્યા, તેમના પુત્ર લાખાજીએ નવાનગરની સત્તા સંભાળી અને તત્કાલીન ગુજરાતના સુબા આઝમ ખાન પાસેથી ખંડણી પણ વસૂલ કરી હતી. કોણે? જામ લાખાજી બીજા. ઈસવીસન 1625માં તેમનું પણ અવસાન થઈ ગયું લાખાજીનું અને તેમના પુત્ર રણમલજીએ નવાનગરનો વહીવટ હાથમાં લીધો. હવે અહીંયા સુધી તમારે કંઈ આ બધું યાદ રાખવાની જરૂર નથી બરાબર, બધું નહીં યાદ રાખવું આપણે તો નહીં રહે યાદ, તમને પરીક્ષા લક્ષી હું કહેતો જાય. તો હવે કોણ આવે છે? જામ રણમલજી. જામ રણમલજી પહેલાં વિલાસી જીવન ગાળતા હતા, પહેલાં શું કરતા હતા? જીવન વિલાસી ગાળતા હોવાથી રિયાસતની વાસ્તવિક સત્તા તેની રાઠોડ રાણી અને તેના ભાઈ ગોવર્ધનસિંહના હાથમાં હતી. હવે જામ રણમલજી છે થોડા કેવા હતા? તો કે ભોગવિલાસી ટાઈપના હતા, એટલે તમને ખબર ભોગવિલાસી હોય એટલે ખરેખર શાસન ઘરમાં કોનું હોય? પત્નીનું જ હોય. જામ રણમલજી જાણતા હતા કે પોતાને કોઈ સંતાન થવાની શક્યતા નથી, એમને સંતાન નહોતા થતા એટલે વધારે ડ્રિંક કરતા હતા, શક્યતા નથી. તેથી પોતાની પાછળ એટલે કે મારા અવસાન પછી મારો ભાઈ રાયસિંહ છે એ જ નવાનગરનો રાજા બનશે. પરંતુ ઈસવીસન 1661માં તો અચાનક જ જામ રણમલજી બીમાર પડ્યા ને એમનું અવસાન થઈ ગયું. હવે એમની ઈચ્છા વિરુદ્ધ એમની જે રાઠોડ રાણી હતી એમણે પોતાના ભાઈ ગોવર્ધન સિંહની મદદથી એની દોરવણી હેઠળ એનો એક સેવક હતો, એનું નામ હતું મલિક ઈશા. મલિક ઈશાને એમ કીધું કે કોઈ પણ નાનું એક તાજું બાળક લઈ આવો કે જેને હું મારો વંશજ એટલે કે રણમલજી અને આ રાણીનો વંશજ જાહેર કરું અને એને જ ગાદી ઉપર બેસાડું, એટલે કે ખોટો એક બાળક છે રજૂ કરવામાં આવ્યો અને એ રીતે આ તાજું જન્મેલું બાળક મેળવી અને નવાનગર રિયાસતની રાજ્યસત્તા આ નાના બાળકના નામે કરી અને ખરેખર શાસન કોણ ચલાવતું હતું? તો કે રાણી અને એનો ભાઈ ગોવર્ધનસિંહ. પરંતુ આવું થાય તો આસપાસમાં જે ભાયાતો હોય એને તો નહીં જ પસંદ આવે, એટલે આ કાવતરાની જાણ ધ્રોલના ઠાકોર જુનાજી અને એના અન્ય ભાયાતોને થતાં તેમણે દરબારગઢ ઉપર હલ્લો કર્યો. દરબારગઢ જામનગરનો પહેલો, જામ રાવળે જે કિલ્લો બનાવ્યો હતો એ
કયો છે દરબારગઢ, આજે પણ તમે જોઈ શકો છો. હલ્લો કરી કાવતરું નિષ્ફળ બનાવ્યું અને જામ રણમલજીના ભાઈ રાયસિંહને નવાનગરની ગાદી સોંપવામાં મદદ કરી હતી અને અંતે પાછી ખોટા જે હતા એને દૂર કર્યા અને સાચાને ગાદી સોંપવામાં આવી. જામ રણમલજીના રાઠોડ રાણી અને તેના નકલી પુત્ર સતાજીને પોતાનું રાજ્ય સતાજી નામ રાખેલું હતું. સતાજીને પોતાનું રાજ્ય પાછું મેળવવા ફોજદાર કુતુબુદ્દીનને ફરિયાદ કરી. હવે અમદાવાદનો એક ફોજદાર હતો, એનું નામ હતું કુતુબુદ્દીન. આ કુતુબુદ્દીનને ફરિયાદ કરી કુતુબુદ્દીને નવાનગર ઉપર આક્રમણ કરવાનું બહાનું મળતા મુસ્લિમોની મોટી સેના તૈયાર કરી 1664માં જામનગર ઉપર પાછું આક્રમણ થયું. 1664માં શિવાજીએ સુરત પણ લૂંટ્યું હતું અને એ જ રીતે અમદાવાદના સુલતાનોએ મદદ કરી હતી કુતુબુદ્દીનને એના ફોજદાર જામનગરના એરિયાના, અને જામનગર ઉપર આક્રમણ કુતુબુદ્દીનના આગેવાનીમાં કરવામાં આવ્યું. તેમાં જામ રાયસિંહ, ધોર ઠાકોર સાહેબ સાંગાજી અને અન્ય ભાયાતો મળીને ફોજદાર કુતુબુદ્દીનની સેનાનો સામનો કર્યો, જેમાં જામ રાયસિંહજી અને ધ્રોળના ઠાકોર સાહેબ લડતા લડતા અવસાન પામ્યા હતા. ફોજદાર કુતુબુદ્દીને નવાનગર જીતી લીધું અને ત્યાં આગળ દિલ્હી સલ્તનતનો વાવટો ફરકાવી અને આપણું જે જામનગર છે ખાલસા થઈ ગયું. એક ષડયંત્ર આખા રાજ્યને નમાવી શકે છે. શાહી વહીવટ માટે મુસ્લિમ અમલદાર ત્યાં આગળ જામનગરમાં મૂકવામાં આવ્યા, કાઝીઓ નીમવામાં આવ્યા અને નવાનગરનું નામ બદલીને ઇસ્લામનગર કરવામાં આવ્યું. તો નવાનગરનું નામ ઇસ્લામનગર ક્યારે થયું હતું? 17મી સદીમાં. અને આવી રીતે દિલ્હીનો વાવટો ફરકાવવામાં આવ્યો. અને આ વખતે મિત્રો શાસન કોનું હતું તમને બધાને જ ખબર છે, ઔરંગઝેબનું. તો ઔરંગઝેબે જામનગરનું નામ બદલીને ઇસ્લામનગર, એવું તમે વાંચ્યું તો હતું પણ તમને આ ડિટેલ મળી હોય તો એ મારી અને આ તમારી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાઈક મારુંમાં. છતાં પણ અમુક વિદ્યાર્થીઓને એમ થાય છે કે સાહેબ હજી ઘણું બાકી છે, પહેલાં જેટલું છે એ ડિટેલમાં કર, આ માર્ક આવશે ને તો ખાલી તને આવશે, બીજા કોઈ નહીં આવે. એટલામાં સમજી જાઓ કે ઘણી વખત તમે મને ગુસ્સે કરી દો છો. 2500માં તો કોર્સ પૂરો કરી દો, કે પૂરો એમ પૂરો કરવો હોય તો 2500 પાણી જેમ તારા વેડફાઈ જાય. એમેઝોન પ્રાઇમ ખરીદ્યું હોય, વર્ષ પછી નવી સિરિયલ જોઈ હોય તો એમ કહીશ કે ભાઈ મેં તો ભરી દીધું એક વખત, બરાબર? નો ભરતો ફોન કરીને એમ નામ કરાય ના ફ્રીમાં, પણ આવી યુટ્યુબમાં કમેન્ટ કરી અને પોતાની જાતને હલકી ન કરીશ. ઇસ્લામનગર નામ આપવામાં આવ્યું ત્યારે રાજા રાણમલજીની રાણી અને એનો ગોવર્ધનસિંહની ભૂલ હતી, બરાબર? અને કોનું શાસન હતું? જામ સતાજી, પણ એ ખોટા હતા. જામ રાયસિંહજીને તમાચી અને ફૂલચી નામના બે પુત્રો હતા. આ અરાજકતા દરમિયાન બંને પુત્રો કચ્છમાં જઈને રાવ પ્રગમલજીને ત્યાં આશ્રય લીધો હતો. રાયસિંહજીના બંને પુત્રોએ નવાનગરની ગાદી પાછી મેળવવા માટે બહારવટવું ખેડવું પડ્યું અને અંતે તમાચીએ વાઘેર સૈન્યનો સહકાર સાધી. જો મિત્રો, જે વાઘેરો સાથે પહેલાં એમને નહોતું ભળતું એ વાઘેરોએ હવે જાડેજાઓની સાથે એક થયા અને પાછું આ ઇસ્લામનગર બની ગયું છે એને પાછું જામનગર નવાનગર બનાવવા માટે લડવા માટે તૈયારી બતાવી. એટલે રાયસિંહજી જે શાસક હતા એના બંને પુત્રોએ નવાનગરની ગાદી પાછી મેળવવા બહારવટવું ખેલું પડ્યું. એક વખત રાત્રિના સમયે નવાનગર ઉપર આક્રમણ કરીને મુસ્લિમ અમલદારો અને નકલી રાજવી સતાજીને નવાનગરની હદમાંથી કાઢી મૂક્યા. મુસ્લિમ અમલદારો અને નકલી રાજવી સતાજી બંને ભાગી જાય છે અને જ્યારે ઈસવીસન 1671માં ફરી નિમાયેલા જોધપુરના મહારાજા જસવંતસિંહજી, જેના સારા સંબંધો ઔરંગઝેબ સાથે હતા, જસવંતસિંહજીએ બાદશાહ, આ જસવંતસિંહજી આમ ગણો મિત્રો તો આપણા શિવાજી અમે લડવાવાળો હતો એટલે ઔરંગઝેબનો ગુલામ હતો એમ ગણું તોય હાલે, જસવંતસિંહજી બાદશાહ ઔરંગઝેબ પાસે રજૂઆત કરી અને જામ તમાચીને ઈસવીસન 1673માં કેટલીક શરતોને આધીન નવાનગરની રાજગાદી પરત સોંપવામાં આવી. તો નવાનગરની રાજગાદી ઔરંગઝેબના સમયમાં પાછી આવી ગઈ હતી અને પાછું ઇસ્લામનગરનું નામ શું કરવામાં આવ્યું? નવાનગર. હવે વર્ષો પછીની ઘટના છે. તમને એવું પૂછવામાં આવે કે દિવાન મેરુ ખવાસ નીચેનામાંથી કયા રજવાડાનો દિવાન હતો? તો જવાબ લખજો, જામનગર. હવે ત્યાંનો એક દિવાન હતો, દિવાન મેરુ ખવાસ. એ સ્થાનિક રિયાસત ઇતિહાસમાં એનું નામ બહુ છે. બાળ રાજવી એક આવ્યા હતા, જસાજી દ્વિતીય. હવે બાળ રાજવી હતા એટલે આખું રાજ્ય ધીરે 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 વિશ્વાસના ખાતર કોણ ચલાવતું હતું? મેરુ ખવાસ. પણ મેરુ ખવાસ છે એ ધીરે ધીરે આટલી સત્તા મળતી ગઈ કે એ પછી છે ને પોતે એવું જ સમજવા મળ્યો કે હું જ જામ છું,
અને લોકોને રંજાડવા માંડ્યો. આસપાસના ભાયા તો એની સાથે સારા સંબંધ રાખતો અને કચ્છની ઉપર પણ એને નજર બગાડી હતી. મેરુ ખવાસના અત્યંત પ્રભાવના કારણે તથા તેની વધતી જતી શક્તિના કારણે જામ જસાજી માત્ર નામના જ રાજા રહ્યા હતા. દિવાન મેરુ ખવાસે કુનેહ નીતિનો ઉપયોગ કરી રાજમાતા જે હતા દીપાજી એને મરાવી પણ નાખ્યા હતા. હવે શું થાય છે? હાલારના જાડેજા ભાયા તો આ વાત ખબર પડી કે દીપાજીની હત્યા પાછળ મેરુ ખવાસનો હાથ છે, એટલે મેરુ ખવાસને ઉડાડવો પડે. પરંતુ મિત્રો, બાળ રાજવી જે હતા એમણે જામ જસાજી એમણે તો કોનો પક્ષ લીધો? તો કે શરૂઆતમાં તો કે ભાઈ મેરુ ખવાસ કહે જ સાચું. હાલારના જાડેજા ભાયા તો એ દિવાન મેરુ ખવાસની વધતી જતી સત્તાને ડામવા અને જામ જસાજીને તેના સંકટમાંથી મુક્ત કરવા માટે રાજીઓ ભેગા થયા, જેમાં રાજકોટના મેરામણજી, ગોંડલના દાજીરાજજી, ખીરસરાના રણમલજી અને ધ્રોલના મોડજી હતા. આ બધા રાજીઓ ભેગા મળીને વિશાળ સૈન્ય સાથે નવાનગર ઉપર ચડાઈ કરી અને આમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ નહીં. એટલે મેરુ ખવાસ છે એનું બધી જ રીતે મગજ પણ એટલું જોરદાર હતું, એની સૈન્ય શક્તિ પણ જોરદાર હતી અને આટલા બધા રજવાડાઓ એક થયા છતાં પણ નવાનગરને હરાવી ન શક્યા. હવે મેરુ ખવાસનું અવસાન થયું ત્યાં સુધી એની સત્તા ખરેખર જામનગર ઉપર રહી હતી. એટલે પૂછે કે નીચેનામાંથી મેરુ ખવાસ, દિવાન મેરુ ખવાસ કયા રાજ્ય સાથે? તો 100% નવાનગર લખજો, એનું નામ બહુ હતું. એ બધા રાજાઓ સાથે પણ બેઠતા, એટલું મોટું નામ હતું એમનું. મેરુ ખવાસના અવસાન બાદ નવાનગર રિયાસતની વાસ્તવિક સત્તા કુંવર જસાજીના હાથમાં હવે આવી. તેઓ સ્વતંત્ર રાજ્ય વહીવટ ચલાવવા લાગ્યા. પહેલાં સ્વતંત્ર નહોતું, મેરુ ખવાસ કેમ કરવું પડતું હતું. તેમણે 1801 19મી સદીની શરૂઆત આવી ગઈ. 1801 મોટી સેના સાથે જસદણના કિલ્લા ઉપર આક્રમણ કરીને ધ્વંસ કર્યો. તો જસદણનો કિલ્લો એમણે જીત્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર અને ઝાલાવાડના અનેક નાના મોટા તાલુકાઓને નમાવી તેમની પાસે અશ્વેરો લીધો હતો. તો અશ્વેરો કોણ લીધો હતો? તો અશ્વેરો છે એ નવાનગરના જાડેજાવાએ લીધો હતો અને ખાસ મેરુ ખવાસના મૃત્યુ પછી જામ જસાજી બહુ સ્ટ્રોંગ બની ગયા હતા, એમણે લીધો હતો. હવે આ શું છે? બધાને ખબર હશે, જેણે જામનગર જોયું હશે એને રણમલ તળાવ, લખોટા તળાવ તમે જોયેલા છે ને, તો એ જામનગર. કોણે બનાવ્યું તો જોઈ લઈએ. 1820-1852 એક બાજુ અંગ્રેજોનું શાસન પૂરજોશમાં ચાલુ છે ભારતમાં, ત્યારે જામ રણમલજી જામનગરના શાસક બને છે. જામ રણમલજી નંબર 2 પહેલાં હતા, બરાબર, ભોગવિલાસી આ બીજા નંબરના. 1820-1852 વર્ષ રાજ્ય કર્યું, જામનગરની ધુરા સંભાળી. 1829 ભાવનગરના રાજા વજેસંગ, આપણે જોયા હતા ને, જોગીદાસ ખુમાણવાળા વજેસંગ, વજેસંગની કુંવરી બાજીરાજ રાજબા સાથે લગ્ન કર્યા. 1834-1846 એક ધારા દુષ્કાળમાં શું પડ્યા, ગુજરાતમાં શું પડ્યા હતા તમને ખબર છે, મેં ભાવનગરમાં ભણ્યું હતું દુષ્કાળ. તો આ વખતે બહુ સારું કામ કર્યું હતું, બરાબર. હવે એ કામ હતું તેમ કેમ તખત બાપુએ કર્યું હતું, એવું જ કામ કોણે કર્યું? તો કે રણમલજીએ. પ્રજાને રાહત કામ આપવા માટે લાખોટા તળાવ જામ લાખાજીના નામ ઉપરથી, પછી ભુજ્યો કોઠો, ભુજ્યો કોઠો પણ તમે જોઈ શકો, આ ભુજ્યો કોઠો છે જામનગરનો, ભુજ્યો કોઠો, રણમલ તળાવ, ચંદ્રમહેલ જેવા મોટા બાંધકામો કરી અને રોજી આપી હતી લોકોને. 1852 જામ રણમલ બીજાનું અવસાન થયું હતું. તેમના 6 પુત્રો તેમની હયાતીમાં જ અવસાન થઈ ગયા હતા, બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. અને 7મા પુત્ર પછી વિભોજી આવ્યા. 6 તો એમના જીવતા જીવત બહુ જીવ્યા હતા, પણ 6 તો એમના જીવતા જીવત જ ગુજરી ગયા હતા. એટલે બહુ ખરાબ દિવસો એમણે જોયા હશે કે જીવતી આંખે 6 દીકરાઓ વયા જાય. અને પછી છેલ્લે કોના હાથમાં શાસન આવ્યું? જામ વિજવાજી. હવે જામ વિભોજી 2 પહેલાં રાજકોટના હતા, આ જામનગરના જ બીજા વિભોજી છે, એટલે આને જામ વિભોજી 2 કીધા છે. જામ વિભાજી 1852-1895 એમ 43 વર્ષ સુધી શાસન કર્યું. જામનગરની રાજગાદી તેમણે સંભાળી. તેઓ પણ રંગીન તબિયતના હતા. તેમણે 14 રાજપૂત રાણી, 6 મુસ્લિમ રાણી અને 5 તવાયફો, એમ કુલ 24 રાણીઓ હતા. મેં કીધું ને કે ભાઈ દરેક વંશમાં કોઈક ગ્રેટ આવે તો કોઈક આવી પણ જાય, એમાં કાંઈ ખોટું નથી. દરેકના ઘરમાં પણ એ જ પરિસ્થિતિ હોય, એક છોકરો બહુ સારો હોય તો એક ખરાબ થાય, એમાં કંઈ બહુ કાંઈ નવાઈ લગાડવાની જરૂર નથી. તેઓ વધુ ભણેલા ન હતા પરંતુ કળાના પારખું હતા. જોજો, ભલે એમને 24 રાણીઓ હતી પણ એમના સમયને નવાનગરના સુવર્ણયુગમાં ગણવામાં આવે છે. પાછો એ કહી દઉં કે નવાનગર એટલે કે જામનગરનો સુવર્ણયુગ કયો? તો જામ વિભોજી બીજો. ખાલી અને ખાલી રંગીન તબિયતના કારણે આપણે એમને ન કહી શકીએ કાંઈ ખરાબ, કારણ કે એમના સમયમાં જ ખરેખરું જામનગર છે એનો ખૂબ વિકાસ થયો હતો. કલામાં, સાહિત્ય, શિક્ષણ, સંગીત ક્ષેત્રે, સ્થાપત્ય ક્ષેત્રે ઘણી રીતે
જ્યાં વિભોજીના સમયમાં વિકાસ થયો હતો એટલા માટે. બાકી એ પોતાની એક રંગીન તબિયતના કારણે પણ ખૂબ જ પ્રસિદ્ધ હતા. તેઓ વધુ ભણેલા ન હતા પરંતુ કળાના પારખું હતા. જામનગરનો વિવિધ ક્ષેત્રે વિકાસ તેમના સમય દરમિયાન થયો હતો. તેમના સમયને જામનગરનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. તો એક વિભોજી જાડેજાએ રાજકોટની સ્થાપના કરી. એક વિભોજી નંબર બે છે એમણે નવા નગરને સુવર્ણકાળ આપ્યો. પૂછાય તો ડિટેલમાં તેમણે સીસન 1916માં ઓખામાં થયેલા વાઘેર બળવાને સમાવવા માટે બ્રિટિશ સરકારની સહાયતા લીધી હતી. જામ વિભાજીએ નવાનગર રિયાસત ઉપર 43 વર્ષ સત્તા ભોગવી હતી. જામ વિભાજીના 24 રાણીઓ પૈકી એક મુસ્લિમ રાણી ધનભાઈના પુત્ર જે કાળુભા થઈ ગયા એમને રિયાસતના ખરા વારસદાર હતા. પરંતુ મિત્રો એમનું વર્તન એક રાજવીને શોભે એવું નહોતું એટલે કાળુભાને વિભાજીએ ગુસ્સામાં જાગીરમાંથી બાકાત કરી દીધા હતા. ત્યારબાદ વિભાજીએ પોતાના ભાયાત એમના ભાયાત જાલમસિંહના પુત્ર ઉમેદસિંહને દત્તક લીધા હતા. પોતાનો દીકરો હોવા છતાં એમને દત્તક લીધા હતા. પરંતુ તેનું અવસાન ખૂબ જ ટૂંકા ગાળામાં થતાં બીજા પુત્ર રણજીતસિંહને દત્તક લેવા નવાનગરનો રાજતક તો તેમને સોંપવામાં આવ્યો. થોડા સમય માટે કોને? રણજીતસિંહને. ત્યાં તો માત્ર 3 વર્ષમાં જ, હજી તો રણજીતસિંહને જાહેર કર્યા જામ રણજી, ત્યાં તો 3 જ વર્ષમાં વિભાજીના બીજા મુસ્લિમ રાણી હતા જામબાઈએ એક પુત્રને જન્મ આપ્યો. હવે એમનું નામ હતું જસવંતસિંહ. જસવંતસિંહ સગીર વયના હોવાથી રિયાસતનો વહીવટ બ્રિટિશ અમલદાર WP કેનેડી એમણે સંભાળ્યો. હવે જોજો, જામ વિભાજી કે જેનો સમય સુવર્ણકાળ છે, એમને આટલી બધી રાણીઓ છે પણ પુત્રો શરૂઆતમાં નહોતા, તો એમણે એમના એક ભાયાત હતા જાલમસિંહ એના દીકરા ઉમેદસિંહને દત્તક લીધા. ઉમેદસિંહને દત્તક તો લીધા પણ એ થોડા સમયમાં અવસાન થઈ ગયા. તો ઉમેદસિંહથી નાના ભાઈ કોણ હતા? જે આપણા મહાન ક્રિકેટર જામ રણજીતસિંહજી. રણજીતસિંહના હાથમાં સત્તા આવી પણ એક મુસ્લિમ રાણીએ થોડા જ વર્ષોમાં પાછો એક બાળકને જન્મ આપ્યો. એ બાળકને જન્મ આપ્યો એટલે રણજીતસિંહની ગાદી જેના હકદાર હતા, બરાબર, એકવાર કહી દીધું હતું, છતાં પણ નિયમ એવો હતો રાજકુટુંબનો કે જે ખરો વંશજ હોય એને જ ગાદી આપે. એટલે દત્તક લીધેલા રાજા કે જેના નામે રાજ અપાઈ ગયું છે પણ પાછું લેવામાં આવ્યું, જામ રણજીતસિંહને કોઈ વાંધો નહોતો. જસવંતસિંહજી સગીરભાઈના હતા એટલે હવે શાસન કોણ ચલાવે છે? અંગ્રેજ કેનેડી અધિકારો. એ સમય નિયમ હતો કે જ્યાં સુધી રાજા 21 વર્ષનો ન થાય ત્યાં સુધી શાસન કોણ ચલાવશે? તો કે અંગ્રેજ અમલદારો દીવાનોની આગેવાનીમાં સંભાળશે. પી કેનેડીએ સંભાળ્યું હતું શાસન. પણ કહેવાય ને કે જેના કિસ્મત રાજ સિંહાસન લઈને જ આવ્યો હોય એને કોઈ રોકી ન શકે. 1903 થી 1906 જામ જસવંતસિંહજી થોડા વર્ષ 3 થી 4 વર્ષ સુધી શાસન કરે છે. 4 જ વર્ષ ત્યાં તો એમનું અવસાન થાય છે. અને પછી ગાદી ઉપર આવે છે એ છે જામ રણજીતસિંહજી, જેને તમે ક્રિકેટર તરીકે ઓળખો છો અને એ જ સ્મિથ તરીકે ઓળખાય છે. અને પરીક્ષામાં પૂછાઈ ગયેલો નીચેનામાંથી કયા રાજવી જામ સ્મિથ તરીકે ઓળખાય, મહારાજા સ્મિથ તરીકે પણ ઓળખાતા હતા, તો એનો જવાબ કોઈક લોકોને જ આવડ્યો હતો. જવાબ આવશે જામ રણજીતસિંહ, જેમના નામે રણજી ટ્રોફી છે અને ગુજરાતના પ્રથમ ક્રિકેટર ગણી શકાય અને ભારતના પ્રથમ ટેસ્ટ ક્રિકેટર ગણી શકાય એવા જામ રણજીતસિંહને ચરણોમાં ખૂબ ખૂબ વંદન. 1877માં જામ સાહેબ વિભાજીએ પોતાના દુરાચારી પુત્રની જગ્યાએ ગાદી એમને સોંપી. ક્યારે? 1877માં. 1888 દસ વર્ષ પછી અભ્યાસ અર્થે કેમ્બ્રિજ ઇંગ્લેન્ડમાં જાય છે, કેમ્બ્રિજ યુનિવર્સિટી. ત્યાં આગળ પ્રથમ કક્ષાના ક્રિકેટ રમવાની શરૂઆત કરે છે. 1896 ફર્સ્ટ ઓલિમ્પિક વખતે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમ્યા. ભારત તરફથી પ્રથમ ટેસ્ટ રમનાર કોણ પૂછે તો લખીને આવજો ભૂરાવ, જામ રણજીતસિંહ. પણ અંગ્રેજો તરફથી લડ્યા હતા પણ પ્રથમ ભારતીય તો ગણી શકાય ને. રમ્યા ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ MCC ક્લબ તરફથી એ રમ્યા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ. કયા દેશ વિરુદ્ધ રમ્યા હતા? ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ. આ કાંઈ ખાસ યાદ રાખવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખજો પ્રથમ ટેસ્ટ ક્રિકેટર ભારત તરફથી કોણ, મતલબ ભારતનું કોણ, તો આવશે જામ રણજીતસિંહજી. એમણે પ્રથમ મેચમાં પ્રથમ દાવમાં 32 અને બીજા દાવમાં 154 રન કર્યા હતા. ગ્રેટ, પહેલી ટેસ્ટ મેચમાં સદી. 1896 સિઝનમાં 2780 એક જ વર્ષમાં 2780 રન કર્યા અને સતત દસ સળંગ સિરીઝ સિઝનમાં 1000 રન નોંધાવ્યા. હવે આ અત્યારે કોણ આવા ક્રિકેટર જોવા મળે? દરેક સિઝનમાં 1000 રન પોતાના જ તે, એટલા બહુ ગ્રેટ ક્રિકેટર હતા. અને આ કેવી સ્ટાઇલ લાગે છે તમને? આમ ઊભા છે એટલે જેને ક્રિકેટ આવડતું છે ખબર છે, આમ મારીને લેગ ગ્લાન્સ કહેવાય. સાહેબે એની શોધ કરી હતી, રણજીત સાહેબે, જેમ ઘણા બધાની ફેવરિટ હશે પણ
મારી પણ ફેવરિટ છે ક્રિકેટમાં. મને સૌથી વધુ જે મેં શોટ મારવાની ઇઝી પડતી હોય, મજા આવતી હોય, તો એ લેગ લાન્સ છે. તો લેગ લાન્સની શરૂઆત પણ જામ રણજીતસિંહજીએ કરી. 1907માં નવાનગરની રાજ્યની ગાદી ઉપર ફરીવાર આવે છે. કઈ રીતે? તો કે પોતે હવે ગાદી ઉપર 21 વર્ષના પૂર્ણ થયાને ગાદી ઉપર આવે છે. ટેસ્ટ કારકિર્દીમાં 15 ટેસ્ટમાં 44.95ની એવરેજથી 989 રન બનાવ્યા. ટેસ્ટ કારકિર્દીમાં 15 ટેસ્ટમાં 44.95ની વખતની એવરેજ અને 989 રન બન્યા. ટેસ્ટ ઓછી પણ પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચમાં 307 મેચો રમ્યા હતા અને 500 દાવમાં 62 વખત તો નોટ આઉટ રહ્યા. 56.37ની એવરેજથી 72 સદી. કેટલી? 72 સદી. અને 14 બેવડી સદી. કેટલી? 14 બેવડી સદી સાથે કુલ 24,692 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લેગ ગ્લાન્સ નામની બેટિંગની નવી શૈલી પણ એમણે શરૂ કરી હતી. 1935ની સાલથી ભારતની પ્રથમ કક્ષાની રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાને રણજી ટ્રોફી કહેવામાં આવે છે. એમનું એક લેખન કાર્ય પણ છે, જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ. કયું છે? જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ. તો નીચેનામાંથી જ્યુબિલી બુક ઓફ ક્રિકેટના લેખક કોણ છે? તો લખીને આવજો, પૂછાશે, જામ રણજીતસિંહજી. હવે જામ રણજીતસિંહજી છે, એમના આ ક્રિકેટર તરીકેનું જીવન જોયું. એક રાજવી તરીકે પણ એ મહાન હતા, જોઈએ છીએ રાજવી તરીકેનું કેરિયર. તેમણે જ જામનગરને સૌરાષ્ટ્રના પેરિસનું ઉપનામ અપાયું. ભુરાવ, સૌરાષ્ટ્રનું પેરિસ એટલે કયું? તો કે જામનગર અને મોરબી. તો જામનગરને સૌરાષ્ટ્રના પેરિસનું બિરુદ અપાવવાળા કોણ છે? તો જો ક્રિકેટરમાં તો જોયા, આ રાજકીય પોશાક જો, પ્રિન્સ રણજીતસિંહજી ઇન ઇન્ડિયન ડ્રેસ. એમણે જામવિલાસ, અમરવિલાસ, ઇરવિન હોસ્પિટલ, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ, માર્કેટ, વિભાવિલાસ, જામનગરનું સોલેરિયમ, સુમેટ ક્લબ, ક્રિકેટ બંગલો, 3 બાવલાની મૂર્તિ, રણજીત સાગર ડેમ, ગરાસિયા બોર્ડિંગ, આ બધું જ એમણે બનાવ્યું છે. પરીક્ષામાં ક્યાંય જેએમસીની એક્ઝામ હોય અને પૂછાય તો એવો પ્રશ્ન આવે કે ઘનશ્યામ બેંકની સ્થાપના કોણે કરી, તો જવાબ લખીને આવજો, ઘનશ્યામ બેંક રણજીતસિંહની સ્થાપના છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે મફત કરી દીધું, કેમ કે પોતે જ ઇંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યા હતા. એમને ખબર છે કે શિક્ષણથી જ દેશ આગળ વધશે, એટલે એમણે પ્રાથમિક અને માધ્યમિક બંને શિક્ષણ મફત કરી નાખ્યું. કેમ? જેમ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત કર્યું હતું કોણે? તો કે વડોદરાના રાજવી, ભણાવવાનો છું ડિટેલમાં તમને, બરાબર, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. તો એવી જ રીતે જામનગરમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મફત કોણે કર્યું હતું? જામ રણજીતસિંહજીએ. વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ આર્મી વતી એઓ લડ્યા હતા. વર્લ્ડ વોર વખતે બ્રિટિશ આર્મી વતી એ લડ્યા હતા ફર્સ્ટ વર્લ્ડ વોરમાં, અને મેસોપોટેમિયા યુદ્ધમાં આંખ પાસે એમને ગોળી પણ વાગી હતી અને ઘાયલ થયા હતા. જીનીવા ખાતે લીગ ઓફ નેશન, તમને ખબર છે કે 1914 to 1918 દેર વોઝ અ ફર્સ્ટ વર્લ્ડ વોર. આફ્ટર ધ એન્ડ ઓફ વર્લ્ડ વોર વિશ્વના મોટા દેશો છે ભેગા થયા, પેરિસ સંધિ થઈ અને એ અંતર્ગત એક નેશન બન્યું હતું કે લીગ ઓફ નેશન. શું બન્યું હતું? લીગ ઓફ નેશન. આ લીગ ઓફ નેશન છે એમણે નક્કી કર્યું હતું કે હવે વિશ્વયુદ્ધ ન થાય એના માટે હંમેશા આપણે કટિબદ્ધ રહીશું. પણ તમને ખબર છે કે બીજી વાર બીજું વિશ્વયુદ્ધ થયું 1939 to 1945, અને પછી પાછું નક્કી કરવામાં આવ્યું યુનાઇટેડ નેશન્સ, યુએન. તો પહેલાં લીગ ઓફ નેશન હતું ને એનું જ પછી વિશ્વયુદ્ધ પછી નામ શું આવ્યું હતું? યુનાઇટેડ નેશન. તો લીગ ઓફ નેશનમાં 3 વાર એમણે ભાગ લીધો હતો જીનીવા ખાતે. 1931 થી 1933 એમ 3 વર્ષ સુધી સતત ચેમ્બર ઓફ પ્રિન્સ એટલે કે નરેન્દ્ર પંચ, રાજાઓનું પંચ, નરેન્દ્ર એટલે રાજા, એના પંચના એ ચાન્સેલર રહ્યા હતા 3 વર્ષ, 31 થી 33. એવા આ મહાન રાજવી રણજીતસિંહ, મહાન ક્રિકેટર છે, એમને સતસત વંદન. હવે આપણે જે જોવાના છે એ એમના દીકરા, જેમનું નામ જામ દિગ્વિજયસિંહ. જામ દિગ્વિજયસિંહ 1933માં ગાદી ઉપર આવે છે. ખરેખર ભારતની આઝાદી સુધી એટલે કે જામનગરના રજવાડાના છેલ્લા રાજા ગણી શકાય તો એ જામ દિગ્વિજયસિંહ. હી વોઝ ટુ ગ્રેટ પર્સન. એમણે પોતે શિક્ષણથી લઈ અને સૈન્યમાં કમાન્ડર તરીકેની ભૂમિકાઓ ભજવી છે. વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે એમણે પોલેન્ડના બાળકો જે નિરાધાર થઈ ગયા, પોલેન્ડની હાલત બહુ ખરાબ હતી મિત્રો વિશ્વયુદ્ધ બીજામાં. તમે જો BBCમાં એમના ઉપર આખી બાયોગ્રાફી છે, સર્ચ કરશો તો બહુ મજા આવશે જોઈને. એમને રહેવા માટે બાલાચડીનો જે નિવાસ હતો રાજાઓ માટેનો, ગ્રીષ્મવિહાર માટેનો, એ નિવાસ આખો આપી દીધો હતો. આગળ જતાં 1961માં તમને ખબર છે કે ત્યાં બાલાચડી સૈનિક સ્કૂલ કેન્દ્ર સરકારે શરૂ કરી. પણ આ બાલાચડી તો રાજાઓનું નિવાસ હતું, મજા કરવાનું, ઉનાળામાં હવા ખાવાનું. એ આખું એમણે ત્યાં પોલેન્ડના જે નિરાધાર બાળકો આવ્યા હતા
એ લોકો માટે આપી દીધું હતું અને ત્યાં એમને ખૂબ શાંતિ પ્રેમથી રાખ્યા હતા અને દર વર્ષે ત્યાંથી પોલેન્ડથી રાજદૂતો અથવા તો કોઈક ને કોઈક લોકો અહીંયા આવે છે આજે પણ. જામ દિગ્વિજયસિંહજી 1933 જામ રણજીતસિંહજી અપરણિત હોવાથી તેમના ભાઈ જુવાનસિંહના પુત્ર દિગ્વિજયસિંહને તેમણે દત્તક લીધા હતા. દિવાન પદે પારસી ખાન બહાદુર બહેરામજી પેથસનજીની એમણે નિમણૂક કરી. તો ખાન બહાદુર પારસી જે ખાન બહાદુર બહેરામજી પેથસનજી કોના દિવાન હતા? તો જામ દિગ્વિજયસિંહજી. રાજપૂતાના રાઇફલ્સની 5મી બટાલિયનમાં તેમણે સેવા આપી હતી. હી વોઝ અ સોલ્જર ઓલ્સો. સોમનાથમાં જીર્ણોદ્ધારમાં તેમણે સૌથી પહેલાં સરદાર પટેલને કીધું કે જો મંદિર બનાવવાનું જ હોય તો પહેલો 1 લાખ રૂપિયો એ જમાનામાં 1 લાખ રૂપિયો હું આપીશ. અને એમણે સોમનાથ ખાતે ટ્રસ્ટમાં પહેલી જ વખત 1 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. રણજીત સાગર ડેમનું કામ જે શરૂ કર્યું હતું રણજીતસિંહે, એ કામ એમણે પૂર્ણ કરાવ્યું. તેમણે જામનગરમાં વુલન મિલ, સિક્કા જે સિમેન્ટનું કારખાનું પ્રખ્યાત છે, સિમેન્ટનું કારખાનું, ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજ જે આજે તમે જુઓ છો એ, અને હોસ્પિટલ વગેરે એમણે સ્થાપના કરી હતી. 1948 આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા યુનાઇટેડ નેશન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓએ હાજરી આપી હતી. લીગ ઓફ નેશનમાં કોણે આપી હતી? તો કે જામ રણજીતસિંહ, એમના પિતા કહી શકાય. અને એમની પછી જે યુનાઇટેડ નેશન બન્યું આફ્ટર વર્લ્ડ વોર ટુ, તો એમાં એમણે હાજરી આપી હતી ભારત તરફથી. 15 ફેબ્રુઆરી 1947 ભારત એકીકરણ થવાનું હતું અને એ ચર્ચાઓ ચાલતી હતી. ને આ બાજુ એક કાઠિયાવાડના જે રજવાડા, ગુજરાતમાં જો ભારતમાં 562 રજવાડા હતા, 562, એમાંથી આખા ભારતમાં, એમાંથી આપણા ગુજરાતમાં 366 હતા અને એમાંય 222 તો ખાલી અમારા સૌરાષ્ટ્રમાં જ હતા. તો સૌરાષ્ટ્રના બધા રજવાડાઓને ભેગા કરવા માટે અને પ્રયત્ન કરવામાં એ આગળ પડતા હતા. કૃષ્ણકુમારસિંહજી, દિગ્વિજયસિંહજી, આ બધા જ લોકો. હવે દિગ્વિજયસિંહજી એ વખતે 15 ફેબ્રુઆરી 1948 યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડની જે રચના થઈ, કાઠિયાવાડને એક કરવાની પ્રાંત, એના પ્રમુખ બન્યા હતા. મિત્રો, આ પ્રશ્ન જીપીએસસીએ પૂછેલો છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ. લાસ્ટ જીપીએસસી ક્લાસ 1-2 જોઈ લેવાની છૂટ છે. કયા દિવસે બન્યું હતું? તો 15 ફેબ્રુઆરી 1948. પહેલાં એના પ્રમુખ કોણ બન્યા હતા? તો કે દિગ્વિજયસિંહજી. બરાબર. ત્યાર પછી તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના નિરાધાર બાળકો માટે બાલાછડી વિહાર ખુલ્લું મૂકી દીધું હતું, જે 1961 બાલાછડી સૈનિક સ્કૂલ બની હતી. યુ કેન સી હિઝ હાઈનેસ દિગ્વિજયસિંહજી એન્ડ હી સિટિંગ એમોંગ પોલેન્ડ ચિલ્ડ્રન્સ. યુ કેન સી હિયર હી વોઝ ટુ ગ્રેટ, ટુ કાઇન્ડ. એન્ડ ટુડે યુ કેન સી નામદાર શત્રુશલ્યસિંહજી મહારાજ છે, એ હાલમાં એમના વંશજ છે. પોતે જ હમણાં કોરોનાની લડાઈ શરૂ થઈ ત્યારે સૌથી પહેલાં પોતે જ સેલ્ફ ક્વોરન્ટાઇન થયા હતા અને જામનગરના દરેક લોકોને, પ્રજાને એવું કીધું હતું કે તમે તમારા ઘરમાં રહો. પ્રકૃતિ પ્રેમી છે અને સેવાભાવી પણ છે. હાલમાં આપણે એમની પાસેથી અને એમના વંશજો પાસેથી આશા રાખીએ કે જામનગર, સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારતમાં દરેક જગ્યાએ એ એમના વડવાઓ જેવા સેવાભાવી કામ કરતા રહે. આ સાથે જ જામનગર રિયાસતનો, જાડેજા વંશનો, જામનગર રિયાસતનો ખાલી વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. ગોંડલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મોરબી, ગોંડલ આ બધા જ વિડીયો જોઈશું. હવે તમે જુઓ ટ્રેન્ડ કેવા ચાલે છે. ઘણા તમને એવું કહેવા મળશે કે અમારી એપ્લિકેશનમાં 1000 વિડીયો છે. અહીંયા આગળ હું તમને એક વસ્તુ કહું કે મારો ગોહિલ વંશનો વિડીયો જોશો 1 કલાકનો હશે. આ જોશો તો આઈ ડોન્ટ નો કેટલો ટાઈમ ગયો હશે, અરાઉન્ડ 1 કલાક જેવું થઈ ગયો હશે, 1.5 કલાક તો પાકું. હું જે તમને ટૉપિક શરૂ કરું છું એ પૂર્ણ કરાવું નહીં ત્યાં સુધી મને તમને પોઝ કરવા નહીં ગમે. એટલે મારા વિડીયોની સંખ્યા ઓછી હશે પણ જ્ઞાન અને એની જે ટોટલ લેન્થ છે એને સરખાવજો. તમને આજકાલ બેવકૂફ બનાવવામાં આવે છે, એટલે જ ઘણા બધા લોકો છે એ તમને ખોટી માર્કેટિંગથી ડાયવર્ટ કરે છે. જેને જ્ઞાન મેળવવું છે સચોટ અને સત્ય, જેને કામ કરવું છે સારું, સફળતા માટે દોડવું છે, એના માટે મારી એપ્લિકેશન છે. બાકી જેને 1000થી વધારે વિડીયો જોવા હોય એ વિડીયો જોવા જઈ શકે છે, ઘણી બધી એપ્લિકેશન છે. જય હિન્દ, જય ભારત. ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ, ટાર્ગેટ વિથ ભાવિક. મારું મચ્છુ કાંઠે મોરબી વચમાં વાંકાનેર, મચ્છુ કાંઠે મોરબી વચમાં વાંકાનેર, નરપટાધર નીપજે પાણી ઊંડા ફેર. દેશી રજવાડાની આ લેક્ચર સિરીઝમાં હું ભાવિક મારું આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું.
દેશી રજવાડાઓની સિરીઝમાં એક પહેલો લેક્ચર ગોહિલવંશ, બીજો લેક્ચર જાડેજા વંશના નવાનગર જામનગરનો ઇતિહાસ જોયો. આ વંશમાં પણ આપણે જાડેજા વંશની જ વાત કરવાની છે, પરંતુ મોરબી રજવાડાની. મોરબીનું રજવાડું પણ જાડેજા વંશજના એક જાગીર તરીકે હતું. આ બાવલું કોઈ મોરબી ગયું હશે કે મોરબીનો વતની હશે તો એ ખાસ આ બાવલાને જોયું હશે, પણ કદાચ એણે નોટિસ કર્યું હોય તો આ બાવલાની નીચે ક્યાંય લખેલું છે કાઠિયાવાડી અમેરિકન. હા મિત્રો, કાઠિયાવાડી અમેરિકન તરીકે પ્રસિદ્ધ એવા વાઘજી ઠાકોર બીજા એ મોરબીના એવા શાસક હતા કે જેમણે મોરબીના સ્થાપત્યને પેરિસના સ્થાપત્ય જેવું સુનહેરું બનાવ્યું, અને એના જ કારણે સૌરાષ્ટ્રનું બીજું પેરિસ કહી શકાય તો મોરબીને, અને આ મોરબીને પેરિસ બનાવવાવાળા શાસક એટલે કે વાઘજી ઠાકોર બીજા. આજે એમની ડિટેલમાં વાત કરીશું. સાથે હું સર્ચ કરતો હતો આ ફોટાનું, કાઠિયાવાડી અમેરિકન સ્ટેચ્યુનું, અને મને એક સરપ્રાઇઝ મળી ગઈ. આ સરપ્રાઇઝ હું લેક્ચરના એન્ડમાં આપું છું, અને આ મારો વિડીયો છે એ તમે સરપ્રાઇઝ જ રાખું છું. એ વિડીયો પણ હું મારા એક મિત્ર કે જે પીઆઈ છે એ અચાનક જ મને આ ફોટામાં મળી ગયા. વર્ષો પહેલાંનો એમનો ફોટો છે, પરંતુ એ ફોટાને જોઈને જ હું ખુશ થઈ ગયો, અને આ વિડીયો છે એ મોરબીના દરેક વાસીઓને હું ડેડિકેટ કરું છું, અને ખાસ જેટલા પણ એપ્લિકેશન યુઝર છે કે જે જાડેજા છે એમને પણ આ વિડીયો ડેડિકેટ કરું છું. મોરબીનો પહેલાં તો સંક્ષિપ્ત ઇતિહાસ જોઈ લઈએ. નવું મોરબી જે આજે આપણે જોઈ રહ્યા છે એની સ્થાપના કચ્છના જાડેજા રાજવીના વંશજોએ કરી હતી. એટલે કે મોરબીના વંશજો છે એ ક્યાંથી આવેલા છે, કચ્છમાંથી. ચર્ચા હું કરું છું. જૂનું જે મોરબી શહેર હતું, જાડેજા આવ્યા એ પહેલાં પણ મોરબી તો હતું જ, તો જૂનું જે મોરબી શહેર હતું એ પોરબંદરના રાજવી સંગજી જેઠવા, પોરબંદરમાં કોનું શાસન હતું, જેઠવાઓનું. સંગજી જેઠવાએ એક વાઘેલા રાજાને હરાવીને પોતાના ફતેહની કાયમ સ્મૃતિ રાખવા માટે વર્ષો પહેલાં મોરધ્વજપુરી નદીને કાંઠે વસાવ્યું હતું. તો મોરબીનું એક જૂનું નામ શું છે, મોરધ્વજપુરી. આ જે જૂનું મોરબી છે એની નામ પાછળ ઘણી બધી લોકવાયકા છે. આ નગર છે એ પહેલાં સૌથી પહેલાં આપણે ચાવડા, સોલંકી અને વાઘેલા વંશમાં છેલ્લે વાઘેલાઓના હસ્તક આખું ગુજરાત હતું, સૌરાષ્ટ્ર પણ એમના હસ્તક હતું, એમાં મોરબી પણ વાઘેલાઓના હસ્તક હતું. આ વાઘેલાઓને દૂર કરી અને ત્યાં આગળ જેઠવાઓનું શાસન આવેલું, અને કહેવાય છે કે મોર જેઠવા એ જાતિ ગણાતી, અને આ મોરધ્વજપુરી એની સ્મૃતિમાં એમણે બનાવ્યું હતું. મોર જેઠવાઓએ વસાયેલું આ શહેર મોરધ્વજપુરી, મોરધ્વજપુરી, ભીમોર અને ગઢ ઢેલડી તરીકે પણ ઓળખાતું. તો મોરબીને અલગ અલગ નામ મયુરધ્વજપુરી, મોરધ્વજપુરી, ભીમોર અને ગઢ ઢેલડી આવી રીતે અલગ અલગ નામ હતા. એક એવી પણ માન્યતા છે કે મોરબી પાસે મોરબો નામનો એક ડુંગર હતો, અને એ મોરબાના ડુંગરના નામ ઉપરથી જેઠવાઓએ આનું નામ મોરબી પાડ્યું હતું. મોરબી મચ્છુ નદીના પૂર્વ કાંઠે આવેલું છે. કઈ બાજુ? પૂર્વ કાંઠે આવેલું છે. લોકબોલીમાં આ વિસ્તાર મચ્છુ કાંઠા તરીકે ઓળખાય છે. મોરબીને મચ્છુ કાંઠો કહેવાય છે. મોરબી શહેરની સ્થાપના જે જાડેજાઓએ કરી એ 1698 એટલે કે 17મી સદીના અંતમાં કરી હતી. મોરબી રાજ્યના સ્થાપક ઓઢાજી જાડેજાને શાખાઓમાંથી જ આવતા હોવાથી જાડેજાઓના સૌથી વડીલ ભાઈનું કુળ ગણાય છે. ઓઢાજી, મોરજી અને એમનું કુળ છે, એમાં ઓઢાજી સૌથી મોટા ભાઈ. તો ઓઢાજીના જાડેજા શાખામાંથી આવતા હોય તો મોરબીના જાડેજાઓ છે એ વડીલ ભાઈઓ કહેવાય, એટલા માટે પહેલેથી જ એમના નામની આગળ ઠાકોર સાહેબ લાગતું. હવે આ ઓઢાજી જાડેજાનું જે કુળ છે એમાં છેક 17મી સદીમાં કાનિયોજી જાડેજા કરી અને એક શાસક છે એ આવે છે, મોરબીને જીતે છે, અને મોરબીમાં જાડેજાઓની શરૂઆત થાય છે કાનિયોજી જાડેજાથી. આ ઉપરાંત મોરબીના ઇતિહાસ વિશે જે અલગ અલગ માન્યતાઓ છે એ પણ રજૂ કરું છું. મોરબી રાજ્ય ઉપર 15મી સદી સુધી જેઠવાઓનું શાસન હતું. જેમ જોયું એમ સંગાજી જેઠવા એ જે શાસન સ્થાપ્યું હતું એ વર્ષો સુધી એટલે કે 15મી સદી સુધી એમનું શાસન હતું. ત્યારબાદ સત્તા ગુજરાતના સુલતાનો 17મી સદીના અંતમાં છેક આવ્યું ને જાડેજાઓ પાસે, તો સૌથી પહેલાં વાઘેલાઓ પાસે, પછી જેઠવાઓ પાસે, અને વચ્ચે તમને પણ ખબર છે કે સમગ્ર ગુજરાતમાં આપણે જોયું એમ સ્વતંત્ર સલ્તનતનો સમય આવ્યો હતો. ઇતિહાસના
એપ્લિકેશનની સિરીઝમાં મેં તમને ડિટેલમાં શીખવાડ્યું છે સ્વતંત્ર સલ્તનત કઈ રીતે આવી હતી, મોહમ્મદ બેગડાનું શાસન, અહેમદ શાહનું શાસન, કુતબુદ્દીનનું શાસન, મુઝફ્ફરશાહ ત્રીજા સુધીનું ટોટલી આપણે શીખ્યું હતું. ગુજરાતનો છેલ્લો બાદશાહ મુઝફ્ફરશાહ ત્રીજો ભૂચર મોરીના યુદ્ધ પછી એ જામનગર આવી ગયો હતો. ભૂચર મોરીનું યુદ્ધ હતું તો એ અમદાવાદ ઉપર આક્રમણ કર્યું અકબરની મુઘલ સેનાએ, અને ત્યારે અમદાવાદમાં જે સુલતાન હતો કે જે મુઘલોને આધીન નહોતા એ સ્વતંત્ર હતા, તો એ સુલતાન છે મુઝફ્ફરશાહ ત્રીજો, એ ભાગીને જામનગર નવાનગર આવ્યો હતો. તમને પણ ખ્યાલ છે જ્યારે જામનગરના શાસકને અકબરે કીધું કે તમે મુઝફ્ફરશાહ ત્રીજાને દિલ્હી મોકલી દો, ક્યાં તો અમને સોંપી દો, મિર્ઝા અઝીઝ કોકાને સોંપી દો, ત્યારે નવાનગરના જાડેજાઓ એવું કીધું કે પ્રાણ જાય પર વચન ના જાય, અમે વચન આપ્યું છે અમારા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાને કે જાન ભલે જાય પણ તમને બચાવીશું, અને અત્યારે અમારી ફરજ પ્રમાણે અમે એને બચાવશું. એના જ કારણે મિર્ઝા અઝીઝ કોકાની આગેવાનીમાં 1591માં ભૂચર મોરીનું યુદ્ધ થાય છે. આ યુદ્ધ શરૂ થાય એ જ વખતે મુઝફ્ફરશાહ ત્રીજો છે એ ત્યાંથી યુદ્ધના ડરથી અને બચવાના કારણે તે કચ્છ ચાલ્યો જાય છે, કારણ કે ત્યાં પણ જાડેજાઓ હતા. હવે જામનગરથી નાસીને કચ્છ આવ્યો હતો. હવે શું થાય છે, કચ્છના જાડેજાઓ છે એ અકબરથી ડરી જાય છે અને અકબરના હવાલે કોને કરી દે છે, મુઝફ્ફરશાહ ત્રીજાને. કચ્છના રાવ ભારમલ, એ વખતે રાવ ભારમલનું શાસન હતું, કચ્છના રાવ ભારમલે ભાગેડુ સુલતાન મુઘલોને સોંપી તેના બદલામાં મોરબીનું પરગણું મેળવ્યું હતું. ત્યાં સુધી મોરબી છે જાડેજાઓના હાથમાં હતું નહીં, એટલે કચ્છના જાડેજાએ એમ કીધું અમે તમને સુલતાન તો સોંપી દઈએ પણ એક શરતે તમારે અમને મોરબી આપવું પડે. અને આ મોરબી જે પહેલાં જેઠવાઓ પાસે હતું અને ત્યાર પછી પાછું સલ્તનતના હાથમાં ગયું, અને કહેવાય છે થોડા સમય માટે પાછું જેઠવાઓનું શાસન આવ્યું હતું, અંતે પાછું જાડેજાઓએ પોતે કબજે કર્યું હતું. એક એવી પણ માન્યતા છે કે ભારમલજીના પિતા ખેંગારજી પહેલાંએ તલવારના એક જ ઝાટકે વાઘને મારી નાખતા સુલતાન મોહમ્મદ બેગડાએ તેને રાવની પદવી આપી અને મોરબીનું પરગણું પણ ભેટમાં આપ્યું હતું. હવે સૌરાષ્ટ્રના શાહજહાં વાઘજી ઠાકોર બીજા વિશેની માહિતી મેળવીએ એ પહેલાં ફટાફટ એક વખત રિવિઝન કરીએ. મોરબી જાડેજા વંશજોની એક રજવાડું છે, એના સ્થાપક મોરબીના જાડેજા વંશના સ્થાપક કાયોજી જાડેજા છે, જે ઓઢાજીની પેઢીમાં આવે છે, એટલે વડીલ ઠાકોર સાહેબ કહેવાતા. આ વંશમાં રવોજી બીજા તથા વાઘજી બીજા જેવા મહાન રાજવી થાય છે. કોણ કોણ? રવોજી બીજા અને વાઘજી બીજા. આ બંને શાસકો પહેલાં પણ શાસકો થયા છે પણ કામના વાઘજી ઠાકોર સૌથી વધુ છે. રવોજી વાઘજીના પિતાજી રવોજી છે, એમણે ટંકારાનો કિલ્લો બનાવ્યો હતો. ટંકારા મોરબી સ્વામી દયાનંદ સરસ્વતીનું ધામ, ટંકારાનો કિલ્લો એમણે જીત્યો હતો ને ત્યાં બનાવ્યો હતો. વાઘજી ઠાકોર રવોજી બીજાના પુત્ર હતા. માત્ર 13 વર્ષની ઉંમરે શરૂઆતનો વહીવટ બ્રિટિશ એજન્સીએ સંભાળ્યો, કારણ કે 13 વર્ષની ઉંમર હતી અને રવોજીનું નિધન થઈ ગયું હતું, અને નિયમ મુજબ 21 વર્ષના થાય ત્યાં સુધી શાસન અંગ્રેજો ચલાવતા, એટલે વાઘજી ઠાકોરની શરૂઆતનું શાસન અંગ્રેજોએ ચલાવેલું. તેમણે રાજકુમાર કોલેજમાં પ્રથમ બેચમાં અભ્યાસ કર્યો હતો. તમને પણ ખ્યાલ છે કે તખતસિંહજીની વાત કરી હતી ત્યારે કીધું હતું કે ભાઈ પહેલી બેચ તખતસિંહજી ભાવનગરના અને આ બાજુ મોરબીથી પહેલી બેચમાં કોણ જાય છે, તો કે વાઘજી ઠાકોર, બીજો અમેરિકન કાઠિયાવાડી, સૌરાષ્ટ્રનો શાહજહાં. શા માટે કહેવાયો સૌરાષ્ટ્રનો શાહજહાં એ પણ આજે ચર્ચા કરીશું. હવે જેણે મોરબીના વાસીઓ છે અથવા તો મોરબી વારંવાર જતા હોય એને ખબર હશે કે આ શું છે, ગ્રીન ટાવર. પણ શું છે ફેક્ટ ગ્રીન ટાવર પાછળનું એ આજે ચર્ચા કરીએ. તેમણે પોતાનું શિક્ષણ પૂરું કર્યા બાદ ભારત અને યુરોપનો પ્રવાસ કર્યો હતો. જયપુર પાછા ફર્યા પછી તેમણે મોરબીને જયપુર જેવું બનાવવાનો નિર્ણય લીધો હતો, એટલે ગુજરાતનું પ્રથમ આયોજિત શહેર મોરબી બનાવ્યું જયપુર ઉપરથી. પણ મિત્રો, મેં કીધું એમ કે ભણતર કર્યા પછી તેઓ યુરોપમાં ફર્યા હતા અલગ અલગ જગ્યાએ. લંડન ગયા, લંડન થેમ્સ ઉપર લંડનનો જે બ્રિજ છે, લંડન બ્રિજ, એ જોઈને એમને એવો વિચાર આવ્યો કે હું પણ મારા ગામમાં એક આવો બ્રિજ બનાવીશ, અને એ બ્રિજ એમણે બનાવ્યો ઝૂલતો પુલ. બીજી વાત, એમણે પેરિસ ગયા હતા ફ્રાન્સમાં, પેરિસમાં એફિલ ટાવરને જોયો. આ એફિલ ટાવરને જોઈને એમણે એવું કર્યું કે એફિલ ટાવર તો નહીં પણ એફિલ ટાવરની યાદી રૂપે એક નમૂનો હું મારા મોરબીમાં મૂકીશ. અને એટલે જ મિત્રો એમણે એમના એક જે આર્કિટેક્ચર હતા અને બ્રિટિશ અમલદાર પણ હતા એવા વુડની મદદથી આ એફિલ ટાવર જેવો એક નમૂનો રજૂ કર્યો.
આ ખરેખર વુડ ટાવર હતો, પરંતુ અહીં આગળ એનો કલર લીલો છે ઉપરનો, એટલે બધા લોકો એને ગ્રીન ટાવર કીધું અને આ એરિયાને ગ્રીન ચોક કહેવામાં આવે છે મોરબીમાં. મોરબીમાં અઢળક સ્થાપત્ય સ્થાપી મોરબીને સૌરાષ્ટ્રના પેરિસનું બિરુદ આપ્યું. જામનગર અને મોરબી બંને સૌરાષ્ટ્રના પેરિસ કહેવાય. બ્રિટનથી લોખંડ મંગાવી ઝૂલતો પુલ બનાવ્યો. પેરિસના એફિલ ટાવરથી પ્રભાવિત થઈને તેમણે એક મોડેલ તૈયાર કર્યું, જેનું નામ બ્રિટિશ અમલદાર પરથી વુડ હાઉસ એવું રાખ્યું હતું, વુડ હાઉસ. પરંતુ તેના લીલા રંગના કારણે તે ગ્રીન ટાવર તરીકે ઓળખાય છે. વઢવાણથી મોરબી સુધીની 94 માઇલની રેલવે લાઇન એમણે નાખી હતી. તો મોરબીની પહેલી રેલવે લાઇન નાખવાનું શ્રેય જાય છે કોને? તો કે વાઘજી ઠાકોર બીજાને, સૌરાષ્ટ્રના શાહજહાને. મચ્છુ નદી ઉપર એક એમણે બંધ બનાવ્યો હતો અને તેને નામ કેસરે હિંદ આપ્યું હતું. બ્રિટનની રાણીને પણ કેસરે હિંદનું બિરુદ આપવામાં આવ્યું હતું. એના નામ ઉપરથી કેસરે હિંદ પુલનું નામ અપાયું હતું. ધીસ ઇઝ ધ હેંગિંગ બ્રિજ ઓફ મોરબી. દેર આર મેની હેંગિંગ બ્રિજ ઓલ ઓવર ધ વર્લ્ડ, બટ ધીસ ઇઝ હેંગિંગ બ્રિજ ઓફ અવર સૌરાષ્ટ્ર મોરબી. આ બ્રિજ બનાવ્યો હતો દરબારગઢ અને નજરબાગ વચ્ચે, અને નજરબાગમાં કોણ રહેતું હતું કે જેને મળવા માટે જલ્દીથી પહોંચી જવાય એટલે આ બ્રિજ બનાવ્યો હતો? તો એ હતી એમની દિલની પ્રેસી, જેનું નામ હતું મણિ. અને મણિએ એક ઇતિહાસ સર્જ્યો અને આ મણિના પ્રેમમાં, જેમ મુમતાઝના પ્રેમમાં શાહજહાંએ તાજમહેલ બનાવ્યો, એવી જ રીતે મણિના પ્રેમમાં ઠાકોર સાહેબ એવા વાઘજી ઠાકોરે મણિમંદિર બનાવ્યું, જેને આજ આપ મોરબી જાઓ તો અવશ્ય જોજો, કારણ કે એ પ્રેમનું એક પ્રતીક છે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત ઘોડાવાળી જે ટ્રામ આવે છે રાજાશાહીની, એ ટ્રામ એમણે શરૂ કરી હતી વાઘજી ઠાકોરે. એમના કાઠિયાવાડી અમેરિકન નથી કહેવાય, વિદેશની ઘણી બધી વસ્તુઓને એમણે અહીં આગળ વસાવી હતી. કાઠિયાવાડમાં સૌ પ્રથમ ફોર્ડની કાર લાવ્યા હોય તો એ પણ વાઘજી ઠાકોર બીજા હતા. પ્રથમ તથા યુરોપથી પર્સનલ જેટ જે કોઈ લાવ્યું હોય તો એ પણ વાઘજી ઠાકોર હતા. અને આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, ગુજરાતમાં સૌ પ્રથમ પર્સનલ જેટ લાવનાર શાસક કોણ હતું? તો એ આવશે વાઘજી ઠાકોર, મોરબીના શોખીન હતા. તેમના સમયમાં ગુજરાતની પ્રથમ નાટક કંપની આર્ય સુબોધ કંપની ત્યાં જ બની. હતી આર્ય સુબોધ નાટક મંડળી કયા ગામમાં વસી હતી? આ સૌથી પહેલો પ્રશ્ન જીપીએસસીએ પૂછ્યો હતો, અને એ પ્રશ્ન તો પૂછાઈ ગયો, કદાચ હવે એવું પૂછી નાખે કે આ કોના સમયમાં એને વિકાસ મળ્યો હતો? તો વાઘજી ઠાકોર બીજા. પણ સીધો પૂછે કે આર્ય સુબોધ નાટ્ય મંડળી નીચેનામાંથી કયા શહેરમાં હતી, કયા નગરમાં હતી? તો જવાબ લખજો મોરબી. આર્ય સુબોધ નાટક મંડળી ગુજરાતની પ્રથમ નાટક મંડળીઓમાંની એક છે. એમણે કાલિકા મંદિર, રામ મંદિર વગેરે બનાવ્યા હતા. સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ પણ તેમણે તૈયાર કર્યું હતું. તો સૌ પ્રથમ ઘોડાવાળી ટ્રામ કાર લાવ્યા હતા ફોર્ડની, પર્સનલ જેટ લાવ્યા હતા, આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ત્યાર પછી આર્ય સુબોધ નાટક કંપની, સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ પણ તેમણે તૈયાર કર્યું હતું. તો શિક્ષણ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગણી શકાય. 500 વર્ષ જૂના નીલકંઠ મંદિરનો જીર્ણોદ્ધાર વાઘજી ઠાકોરે ઇનામ ઇડરુથી કર્યો હતો. હવે એ વખતે વર્ષો જૂનું એક મંદિર હતું, નીલકંઠ મંદિર મોરબીમાં, તો એ મંદિર માટે થઈ અને એમણે એક ડ્રો કર્યો હતો કે લોકો એમાં રસ લે અને એની ટિકિટ બહાર પાડવાની. તો થોડા થોડા લોકો થોડો થોડો પૈસો આપશે અને એક વ્યક્તિને મોટું ઇનામ મળશે, એવી રીતે કહેવાય છે કે એમણે ઇનામી ડ્રોથી પૈસા ભેગા કર્યા, પોતાના પૈસા નાખ્યા, પ્રજાનાએ પૈસા નાખ્યા અને નીલકંઠ મંદિર છે ભવ્ય રીતે એમણે બનાવરાવ્યું હતું. તેમની પત્ની મણિબાઈની યાદમાં તેમણે મણિમંદિર મહેલ બનાવ્યો હતો, એની ચર્ચા આપણે ડિટેલમાં કરીશું હમણાં. સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલવે લાઇન શરૂ કરાવનાર રાજ્ય. સૌરાષ્ટ્રમાં પહેલી રેલવે લાઇન ક્યાં શરૂ થઈ હતી? તો જવાબ લખજો મોરબી, વાઘજી ઠાકોર. હવે અહીંયા આગળ ઘટના એવી ઘટે છે કે સૌરાષ્ટ્રમાં બે લોકો કે જે એકબીજાના સમકાલીન છે, એ બંને રેલવે લાઇનનું કામ તો ખરેખર સાથે શરૂ કર્યું હતું,
પરંતુ જલ્દીથી કામ ભાવનગરનું પૂરું થયું હતું જે શરૂ થયું હતું એટલે પહેલું એને ગણવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવે લાઇન શરૂ કરાવનાર રાજ્ય કયું તો ભાવનગર અને પછી નેક્સ્ટ જ યર ગોંડલ અને એની નેક્સ્ટ યર મોરબી એટલે પરીક્ષામાં પૂછાય સોરી અહીંયા આગળ થોડી મારી મિસ્ટેક થઈ છે તમને સમજાવવામાં કે પ્રથમ સૌરાષ્ટ્રમાં રેલવે લાઇન કોણે શરૂ કરી રેલવેની લાઇન તો જવાબ આવશે ભાવનગર ત્યાર પછી ગોંડલ અને ત્યાર પછી મોરબી એટલે કે બી પહેલાં આવે એબીસીડીમાં યસ પછી જી આવે અને પછી એમ આવે બીજી એમ ભાવનગરમાં તખ્તસિંહજી ગોંડલમાં ભગવતસિંહજી અને મોરબીમાં વાઘજી ઠાકોર વાઘજી ઠાકોર કાઠિયાવાડી અમેરિકન તરીકે પણ પ્રસિદ્ધ છે અને આ નામ એમને મોરબીના લોકોએ આપ્યું હતું એમનું જે મેં તમને બાવલું શરૂઆતમાં બતાવ્યું એ બાવલાની નીચે પણ લોકોએ જ એમને લખ્યું હતું હવે મણિમંદિર કઈ રીતે બન્યું અને વાઘજી સૌરાષ્ટ્રના શાહજહાં કેમ બન્યા એ જાણવા માટે વાઘજીના જીવન સાથે જે ઘટના ઘટી એ જાણવી ખૂબ જ જરૂરી છે અને એ ઘટના એમના જીવનની લગ્ન સાથે જોડાયેલી છે વાઘજી ઠાકોરના લગ્ન ચૂડાના રાજકુંવરી પછી થરાદના એક રાજકુંવરી અને ત્રીજા લગ્ન પાલીતાણા એટલે કે અમારા ગામના રાજકુંવરી બાજીરાજબા સાથે રંગે ચંગે થયા હતા અને તેમની કુખેથી કલૈયા કુંવર લખધીરજી મહારાજે જન્મ લીધો હતો સરસ મજાનો સંસાર ચાલતો હતો પરંતુ વાઘજી ઠાકોરના એક સેવક એક ખવાસ એમના એક દીકરી અને એ દીકરી એનું નામ મણિ મણિ તમે જોઈ શકો છો દેખાવે જેટલી સુંદર છે કે રાજાના નજરમાં આવી ગઈ મોરબીના રાજની માથે એક ઉપાધિ આવી પડી અને એ ઉપાધિ હતી વાઘજી ઠાકોર તેમના હજુરી એવા ગોકળભાઈ ખવાસની યુવાન પુત્રી મણિમાં નાત જાત કે સ્થાન માન પાન કે કશું જોયા વિના પ્રેમમાં પડ્યા છે અને સાચો પ્રેમી એવું જોવે જ નહીં કે કઈ નાત છે કઈ જાત છે જે મણિ જુવાન જોધને મીણની પુતળી જેવી પડછંદ કાયા દૂધ જેવો ઉજળો વાન કેરીની ફાળ જેવી આંખો ગુલાબના ગોટા જેવું મો જેનું છે જેનામાં ફાટ ફાટ જોબન ભર્યું છે એવી મણિની તરફે ઢળતા જ ગયા પછી તો ગળા ડૂબ બની વાઘજીનું ઠાકોર વાઘજી ઠાકોરનું હૃદય છે એ મણીએ મીણ જેવું બનાવી દીધું બંનેની વચ્ચે પ્રેમ થઈ જાય છે અને વાઘજીને પ્રેમના સરોવરમાં એ હંમેશા ત્રબોર રાખે છે એનો કોયલ જેવો મીઠો અવાજ છે એ ગીત ગાય છે ત્યારે વાઘજીને આરતી પૂજા અર્ચના આ બધું જ સંભળાય છે વાઘજી અને મણિ વચ્ચે હવે એવો પ્રેમ થઈ ગયો છે કે દરબારમાં કોઈને એ પસંદ નથી આવતો કે નથી એમની પત્નીને પસંદ આવતો મણિ રૂપાળી તો એવી કે જ્યારે પાણી પીવે ત્યારે ગળામાં પાણી ઉતરતું દેખાય સામા પક્ષે વાઘજી ઠાકોર પણ એવા જ રૂપાળા હો રૂપાળા તો એટલા કે રૂપના ગંઠેલા તાર જેવી એમની દાઢી રૂપને જોબનને સુરવીરતા તેમના યદુવંશી દેહમાં હિલોળા લેતા હતા એવા વાઘજી ઠાકોર મણિના સૌંદર્યમાં પૂરેપૂરા રંગાઈ ગયા છે પણ છતાં તેમને હજી એક ચિંતા સેવે છે કે મણિની સાથે મારો આટલો પ્રેમ રાધા અને કૃષ્ણ જેવો પરંતુ મણિ હજી મારી પરણેતર નથી હવે બધા જ લોકો વડીલો અને બધા જ લોકો એમને ના પાડે છે કે વાઘજી તમે પાછા ફરી જાવ તમને શોભતું કૃત્ય નથી તમારા લગ્ન ત્રણ થયા છે તમે ચોથા કરશો તો પણ વાંધો નથી પરંતુ ખવાસની દીકરીને તમે રાણી બનાવશો તો એ તમને નહીં પસંદ કરે લોકો પરંતુ એ જમાનામાં નાત જાતનો ભેદ દૂર કરવામાં પણ વાઘજી ઠાકોર આગળ હતા એમણે મણિ સાથે લગ્ન કર્યા પરંતુ લગ્ન પહેલાં એક ઘટના ઘટીએ જોવાની છે પાલીતાણાના રાજકુમારી બાજીરાજબા એમણે એમનો એક દીકરો હતો સગીર જેનું નામ હતું લખધીરજી જે આગળ જતા મોરબીના રાજા બનશે એને લઈ અને નીકળી જવાનું નક્કી કર્યું વાઘજીને કીધું કે આર્યપુત્ર તમે જ્યારે આર્યપુત્રના ગુણો ધરાવો ત્યારે મને પાછી લેવા આવજો અને મિત્રો લખધીરજીને લઈને પાલીતાણા બાજીરાજબા આવતા રહે છે આ સમયે મારા ઘરની જ બાજુમાં લખધીર વિલાસ છે મારી સોસાયટીનું નામ જ લખધીર વિલાસ ગણાય આ લખધીર વિલાસ એમના માટે
પાલિતાણાના રાજાએ ખાસ ઉતારો આપવા માટે બનાવ્યો હતો પાલિતાણામાં લગધીર વિલાસ. મોરબીથી પોતાના બાળ કુંવર લગધીરજીને તેડી પાલિતાણા રિસામણે ચાલ્યા ગયા અને કહેતા ગયા કે જે દી આપ યદુકુળને શોભે તેવા વર્તન દેખાડશો તે દી જ પાછા મોરબીના હું જાવડવા જોઈશ અને એ સિવાય પાછી ફરું તો ગોહિલકુળની દીકરી મટી જાઓ. રાણી સાહેબ પિયર ચાલ્યા ગયા. હવે તો વાઘજી ઠાકોરને પણ કોઈ અડચણો નથી, એ તો એ પ્રેમ ફાગ ખેલવાનો એમને છૂટો દોર મળી ગયો છે. રાત દિવસ મણી અને ઠાકોર સાહેબ પ્રેમના હિંડોળે હિલે છે. એમણે નજરબાગથી લઈ અને દરબારગઢ સુધીનો એક જે ઝૂલતો પુલ છે ખાસ એમના માટે બનાવ્યો કે જ્યારે પણ ઈચ્છા થાય દરબારગઢથી સીધા જ નજરબાગ પહોંચી જતા જ્યાં મણીને રાખવામાં આવી હતી. પણ મિત્રો, મણીનો જાજો સંગાત છે એ એમના નસીબમાં નહોતો. મણીને થોડા વર્ષોમાં રાજરોગ લાગ્યો. રાજરોગ લાગતા જ મણીનું શરીર દિવસે ને દિવસે સુકાતું ગયું. પ્રેમી અને એમાંય પાછા ઠાકોર સાહેબ પૈસાની કાંઈ કમી નહીં, વિદેશથી વૈદ્યોને બોલાવ્યા, હકીમને બોલાવ્યા, પરંતુ મણી છે એ લાકડાની જેમ સુકાતા ગયા. મણીને રોગે એટલા બધા જકડી લીધા કે મણીને કોઈ દવાની અસર નથી થતી અને વાઘજી પાગલપનની હદ વટાવી દે છે, રાજ્યમાં ધ્યાન નથી આપી શકતા. મણીને રોકવાનો ઘણો પ્રયત્ન કરે છે, પરંતુ ઈશ્વર કુદરત પાસે ગમે એટલો તમે પ્રેમ કરતા કોઈ વ્યક્તિને પણ જ્યારે નક્કી થઈ ગયું છે કે જવાનું છે ત્યારે તમે એને ન રોકી શકો. ને એ જ રીતે મણી છે એ ઠાકોર સાહેબનો સાથ છોડી હંમેશાને માટે ચાલ્યા ગયા. 6 મહિના સુધી કહેવાય છે કે ઠાકોર સાહેબ ભાન ભૂલી ગયા હતા અને રાજ્યનો એ વખતે વહીવટ કહેવાય છે એમના સગીર દીકરા લગધીરજીએ સંભાળવો પડ્યો હતો. એમના એક મિત્ર હતા. મિત્રએ એમને સલાહ આપી વિશ્વનાથ કે ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેમાં અઢળક પ્રેમ કરતો હોય પતિ પત્નીને કે પત્ની પતિને, રાજા હોય કે રાણી, સુલતાન હોય, બાદશાહ હોય કે બેગમ હોય, પરંતુ ઉપરવાળા સામે કોઈનું નથી આવ્યું. અને એમાં એક ઉદાહરણ આપી દીધું શાહજહાં અને મુમતાજનું. અને તરત જ નક્કી કર્યું સૌરાષ્ટ્રના રાજવી વાઘજી ઠાકોરે પણ હું પણ શાહજહાંએ જે મુમતાજની યાદમાં તાજમહેલ બનાવ્યો એમ હું મારી મણીની યાદમાં એક મણિમહેલ બનાવીશ. અને આ રીતે એમને એક મહેલ સુંદર મજાનો બનાવી દીધો. એટલા માટે મણિમહેલને સૌરાષ્ટ્રનો તાજમહેલ અને વાઘજીને સૌરાષ્ટ્રના શાહજહાં કહેવાય છે. રાણી સાહેબ પિયર ચાલ્યા જતા હવે વાઘજી ઠાકોરને કોઈ પણ અડચણો રહેતી નથી. પ્રેમ ફાગ ખેલવાનો છૂટો દોર મળી ગયો છે અને દિવસ રાત મણીનો સાથ છોડતા જ નથી. ત્યારે મોરબી રાજાના કોઈ શાણા અધિકારીએ વાઘજી ઠાકોરને સમજાવ્યા કે બાપુ, આમ વગર લગ્ને મણી સાથે રહેવું એ આપ માટે સારું ન કહેવાય, તેના કરતાં આપ તેની સાથે લગ્ન જ કરી લ્યો. રાજાને તો એકથી વધારે રાણીઓ હોય એમાં કંઈ ખોટું નથી. ને એવી જ રીતે વાઘજીએ મણી સાથે લગ્ન કરી લીધા. આથી વાઘજી ઠાકોર મણીને પરણીને નજરબાગ પેલેસમાં લાવ્યા અને થોડા વર્ષો તો વાઘજી ઠાકોરને મણીનો પૂરતો સાથ સહકાર અને ગળાડૂબ પ્રેમ મળ્યો. પરંતુ આખરે મણીને રાજરોગ ટીબી લાગુ પડ્યો અને વાઘજી ઠાકોરે તો પાણીની જેમ પૈસા વાપરવાના શરૂ કર્યા. વિધાતાના ચોપડે મણીની ઉંમર ઓછી જ લખાણી હતી, તેથી કોઈનું કશું જ ન ચાલ્યું અને મણીએ તો 1903માં જ સ્વર્ગની વાટ પકડી લીધી. આદિત્યને નિશાના ચંદ્ર આથમી ગયો ત્યાં તો મોરબીના રાજમહેલમાં ધોળા દિવસે અંધારું છવાઈ ગયું. કહેવાય છે કે મોરબીના રાજમહેલમાં જે આપણા શાસક વાઘજી ઠાકોર હતા એ અર્ધપાગલની જેમ ફરવા માંડ્યા. 6 મહિના સુધી તેમણે ખૂબ દુઃખમાં રહ્યા. તેમણે અર્ધપાગલ જેવા થઈ ગયા હતા 6 મહિના સુધી. અને ત્યાર પછી કહેવાય આખી જિંદગી તેમણે મણીની યાદમાં સાદો ખોરાક જ ખાધો હતો. પછી એમણે મિષ્ઠાન ખાધું નહોતું. આટલો ગ્રેટ લવ એક બાદશાહની બિરુદમાં મૂકી શકાય એવા મોરબીના ઠાકોર સાહેબે એક સ્ત્રીને કર્યો હતો. વાઘજી ઠાકોરને શોકમાંથી બહાર કાઢવા તેમના મિત્ર વિશ્વનાથ ભટ્ટે આવી અનેક કથાઓ કહી અને કૌટુંબિક સંબંધો અને જીવન મરણના સંબંધોના અનેક દાખલાઓ આપ્યા. તેથી થોડા સમયમાં મહારાજા શોકમાંથી બહાર તો આવ્યા. મણી પાછળ વાઘજી ઠાકોરે 16,000 ખર્ચે સ્મશાન બનાવ્યું. મચ્છુ નદી ઉપર ઘાટ બંધાયો અને ભાગવત સપ્તાહ કરી 160 બ્રાહ્મણોને 4 ધામની યાત્રા કરાવી. પછી તે વિચાર્યું કે પ્રેમિકા માટે કોઈ યાદગાર સ્મારક બનાવવું તો કેમ રહે. ને લાંબો વિચાર કરી અનેકનો મત જાણી કહેવાય છે કે મણિ મંદિર બનાવ્યું. એમાં પ્રશ્ન પૂછાય પર્ટિક્યુલરી નામ સાથે તો મિત્ર વિશ્વનાથ
ભટ્ટની પ્રેરણાથી. વાઘજી ઠાકોરે પોતાના મુખ્ય ઇજનેર શ્રી દફતરી એવા જયપુરના શિલ્પી રામનારાયણની નિગરાનીમાં, આ નામ યાદ રાખજો, મોરબીના સ્થપતિ રામનારાયણની નિગરાની હેઠળ આશરે 2.25 એકરમાં મણિમંદિર બાંધવાની શરૂઆત કરી દીધી. ને 3 શિખરવાળું ત્રિકુટાચલ, જેમ સોમનાથનું મંદિર છે એ જ રીતે 3 શિખરવાળું મંદિર બાંધ્યું. ને મુખ્ય મંદિરનું શિખર 112 ફૂટ ઊંચું, મંદિરનો મેઘનાદ મંડપ 2 મજલાવાળો અને મંદિરની 4 બાજુ 2 મજલાવાળી ભવ્ય ઇમારતો બાંધી, જેની પાછળ રૂપિયા 30 લાખ ખર્ચી તો નાખ્યા, પરંતુ વાઘજી ઠાકોરને મણિમંદિર પૂરું થાય એ પહેલાં જ મણીએ સ્વર્ગમાં બોલાવી લીધા. અને અંતે આ કામ છે એમના દીકરાએ આગળ જતાં પૂરું કરાવ્યું. લખધીરજીએ 2 લાખનો વધારે ખર્ચો કરીને, લખધીરજીને મણી સાથેનો એમનો પ્રેમ પસંદ હતો નહીં, પરંતુ કહેવાય ને કે બાપની સાથે રીસામણું તો ખાલી સ્મશાન સુધી હોય, ત્યાર પછી ન હોય. અને એમણે મંદિરનું કામ પૂરું કર્યું, પણ નામ એમણે રાખ્યું હતું વાઘ મંદિર. પણ લોકોને બધાને ખબર હતી કે આ વાઘ મંદિર નથી, આ તો મણીની યાદમાં બનાવેલું મણિમંદિર છે. એટલે આઝાદી મળતા જ લોકોએ લખધીરજીની વિરુદ્ધ જઈને વાઘ મંદિરને મણિમંદિર કર્યું. લખધીરજીએ ફરજિયાત કર્યું હતું કે વાઘ મંદિર જ બોલવાનું છે, છતાં પણ આઝાદી મળી ગઈ અને લોકો જે સ્વતંત્ર મિજાજી હતા એમને હવે રાજાનો કોઈ ડર નથી, કારણ કે લોકશાહી બંધારણનું રાજ આવી ગયું હતું, લોકોનું રાજ આવી ગયું હતું. એટલે કીધું કે વાઘજીએ જે નામ આપ્યું હતું એ જ અમે બોલશું મણિમંદિર, રાજા હવે તમે કાંઈ કરી શકશો નહીં. આ ઘટના સત્ય ઘટના છે. અને યુ કેન સી, આ છે સરસ મજાનું મણિમંદિર. કોઈ મોરબી જાઓ તો જોજો મણિમંદિર. અને આ છે એમનું સ્ટેચ્યુ જે લોકોએ મુકાયું છે, એ કાઠિયાવાડી અમેરિકન વાઘજી ઠાકોર. અને મેં તમને કીધું એમ, આ મારા મિત્ર છે જેમને મારો ઇતિહાસ ખૂબ ગમે છે, આજે પીઆઈ તરીકે પોતાની ફરજ નિભાવે છે, છેલ્લી પીઆઈની એક્ઝામમાં પાસ થયા છે. ખૂબ જ સખત સંઘર્ષ મહેનતના અંતે એમને એમનું પરિણામ મળ્યું છે. એમની સાથે એમના બીજા મિત્ર જયવીરસિંહજી બંને જોડે તૈયારી કરતા હતા, બંને પીઆઈ થયા. અમે સાથે જ દોડ્યા હતા, મારે પણ સારામાં સારા માર્ક્સ હતા. હું ત્યાં આગળ 6 સેકન્ડ માટે દોડવામાં રહી ગયો હતો. અમે બધા જ સાથે તૈયારી કરી હતી. અને આ વિડીયો મેં સ્પેશિયલી કહું છું તો પૃથ્વીરાજને ડેડિકેટ કરું છું. પૃથ્વીરાજજી હાલમાં પીઆઈ છે. ઓકે, યુ કેન સી. ઓકે, તો કોઈક વાર સરપ્રાઇઝ મળી જાય. એકચ્યુઅલી આઈ વોઝ જસ્ટ ફાઇન્ડિંગ ધ સ્ટેચ્યુ ઓફ મહારાજા વાઘજી ઠાકોર અને હું જોઈ ગયો એકદમ ઝીણામાં કે છે તો પૃથ્વીરાજજી, અને એ રીતે આપણને મળી ગયું. ઓકે, ચલો હવે મોરબીમાં કદાચ રહેતા હશે એ લોકોને ખબર હશે કે આને આજે નહેરુ ગેટ કહેવાય છે. નહેરુ ગેટ નગરદ્વાર પણ કહેવાય છે, પણ એકચ્યુઅલીમાં આની પાછળ શું કારણ હતું, કોણે બંધાવ્યું, પેલું નામ શું હતું, એ બધી ચર્ચા આવે આપણે કરીએ છીએ. આ નહેરુ ગેટ ઓરિજિનલી બનાવ્યો છે વાઘજી ઠાકોર, સૌરાષ્ટ્રના શાહજહાના દીકરા પણ એના જેવા જ હોય ને, અને એમનું નામ લખધીરજી, લખધીરસિંહ વાઘજી જાડેજા, 1922 to 1948. લખધીરસિંહ વાઘજી જાડેજા પાલિતાણાના રાજકુંવરી બારીજાબા અને વાઘજી ઠાકોરના દીકરા. તેમણે કાયદાશાસ્ત્રમાં એ જમાનામાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ડૉક્ટર ઓફ લોની ડિગ્રી મેળવી કે જેથી કરીને મોરબીમાં કાયદાનું શાસન લાવી શકે. બાકી મહારાજાને આટલી બધી મોટી ડિગ્રી લઈને ક્યાં જવાનું, પણ મિત્રો હા, એક શાસકને પણ એ વખતે, આજે જેટલું નેતાઓને જવાબદારી નથી એટલી જવાબદારી એ વખતે એ લોકોને હતી. એન્ડ ધીસ ઇઝ ફોર શ્યોર, કારણ કે આજે આપણા શિક્ષણમંત્રી પોતે જ કેટલું ભણેલા હોય છે એ તમને ખબર છે, આપણા આરોગ્યમંત્રી કેટલું ભણેલા છે એ પણ તમને ખબર છે. પિતાનું અધૂરું મણિમંદિરનું કામ પૂર્ણ કરાયું. 1927માં મર્કન્ટાઇલ બેંકની સ્થાપના કરી અને મોરબી વેપારી મંડળની સ્થાપના કરી. તો પિતાનું જે કામ અધૂરું હતું મણિમંદિર એ પણ પૂરું કરાયું. મર્કન્ટાઇલ બેંક મોરબીની છે એમણે બનાવી હતી. મંદિરની આસપાસ વેલિંગડન સેક્રેટરિયેટ બનાવી અને ત્યાં આગળ રાજ્યની બધી કચેરીઓ મૂકી હતી. એટલે કે મોરબીનું સંસદ કહેવાય. શું? વેલિંગડન સેક્રેટરિયેટ. સૌરાષ્ટ્રમાં સિમેન્ટના રસ્તા બનાવવાની શરૂઆત જો કોઈએ કરી હોય તો હી વોઝ લખધીરજી. પહેલી વખત સિમેન્ટના રસ્તા મોરબી રાજ્યમાં બન્યા હતા. આ સાથે તેમણે આરોગ્ય માટે
એમના પિતાના નામે વાઘજી હોસ્પિટલ અને પત્નીના નામે નંદકુંવરબા જનાના હોસ્પિટલનું નિર્માણ કરાયું હતું. આજે જેના કારણે મોરબીનો ઉદ્યોગ જે ચાલી રહ્યો છે, મોરબી બહુ જ પ્રખ્યાત છે સિરામિક ઉદ્યોગમાં, તો એમની પાછળ એમનું પ્રદાન ખૂબ મોટું છે. એમણે ઘણી બધી જમીનો આપી હતી ઉદ્યોગપતિઓને, જેના કારણે થઈ અને ત્યાં આગળ આજે નળિયા હોય, ટાઇલ્સ હોય કે ઘડિયાળ હોય, અજંતા તમે જોઈ શકો છો, તો એ દરેક વસ્તુ છે એની પાછળ એમનું ઘણું બધું પ્રદાન છે. આજે તમે જોવો છો કે નવલખી બંદર, મોરબીનું બંદરનું નામ શું છે? નવલખી બંદર. તો આ નવલખી બંદર છે એ પણ એમણે જ 900,000 ખર્ચે એ જમાનામાં તૈયાર કર્યું હતું. નવલખી બંદર પોલીસમાં પૂછાયેલ ગયેલું છે, એ 2013 પહેલાં રાજકોટમાં હતું, પણ તમને ખબર 15 ઓગસ્ટ 2013થી મોરબી નવો જિલ્લો બન્યો. 15 ઓગસ્ટ 2013થી નવો જિલ્લો બન્યો છે. એટલે હવે જવાબ નવલખી બંદરનો પૂછે તો ક્યાં આવશે? મોરબીમાં પૂછે. નવલખી બંદર ક્યાં આવ્યું છે? તો મોરબી. ખેડૂતોનું દેવું બધું એમણે માફ કર્યું હતું અને દુષ્કાળ વખતે એમણે દુષ્કાળ ફંડ પણ આપ્યું હતું. 1923માં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ફ્રી કરી નાખ્યું અને પોતાનો નજરબાગ પેલેસ છે કોલેજ માટે આપી દીધો. એલી કોલેજ કોના નામે છે? એમના જ નામે છે. અને નજરબાગ પેલેસ તો જેટલા લોકો એલીમાં ભણ્યા હશે એમણે જોયેલી હશે. તેને જીવતા જ પોતાની ગાદી પ્રિન્ટિંગ મિસ્ટેકમાં થોડી આજે ભૂલ એટલે થઈ છે કે યાર બહુ હેરાન થયો હતો, આજે ખબર નહીં લેપટોપ ઢીલું પડી ગયું છે. એન્ડ રાઈટ નાવ આઈ થિંક 3 વાગ્યા છે અને ટાઈપિંગ કરતો હતો, સોરી. ગાદી પોતાના દીકરા મહેન્દ્રસિંહજીને જીવતા જીવત સોંપી હતી અને કીધું હતું ભારત સરકારને કે મને ભારતમાં જોડાવાથી કોઈ વાંધો નથી, પણ તમારે એક શરત મારી માનવી પડશે કે મારા દીકરાને મોરબીનો રાજા માનવો પડશે. અને ભારત સરકારે મહેન્દ્રસિંહજીને છેલ્લા રાજા મોરબીના માન્યા છે. આવી રીતે સરસ મજાનું મોરબી રજવાડું આપણે જોયું. હવે આગળ જઈ અને આપણે ગોંડલના રજવાડાની વાત કરીશું, એમાં પણ જાડેજાવાની વાત આવશે. આશા રાખું છું કે આ વિડીયો ગમ્યો હશે અને પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાઈ ગયેલા છે, અને હજી પૂછાય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ટાર્ગેટ વિથ ભાવિક મારું. જય હિન્દ, જય ભારત. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ, ટાર્ગેટ વિથ ભાવિક મારું. દેશી રજવાડાની સિરીઝમાં ગોહિલવંશ પહેલા લેક્ચરમાં જોયો. બીજા લેક્ચરથી શરૂઆત કરી કે જાડેજાઓ છે એ સિંધથી કચ્છ અને કચ્છથી નવાનગર આવે છે. નવાનગરની સ્થાપના તમને બધાને ખબર છે 1540માં જામરાવળે કરી. જામરાવળ પછી તમને એમના એક વંશજ એવા જામ સતાજી સત્રપાલ એની વાત યાદ હશે. જામ સતાજીની વખતે ભૂચર મોરીનું યુદ્ધ અકબરની મુઘલ સેના સાથે મિર્ઝાઝીઝ કોકા સાથે થયું. ભૂચર મોરીના યુદ્ધમાં જામ સતાજીના દીકરા જામજાજી શહીદ થયા, એ બધી વાત આપણે કરી હતી. જામ સતાજીના આગળના એક વંશજ કે જેનું નામ છે જામ વિભાજી, આ જામ વિભોજી છે, એણે રાજકોટની સ્થાપના 1610માં કરી, એ પણ આપણને યાદ છે. જામ વિભોજીના એક દીકરા, એમનું નામ મેરામણ, કેમ કે જસાજીને રાજકોટની ગાદી મળીને મેરામણ છે એને એક ગ્રાસ મળ્યો. એ મેરામણને ગ્રાસ મળ્યો હતો બેડી અને એની આસપાસનો વિસ્તાર રીબ, આજે જેને રીબડા તરીકે ઓળખીએ છીએ. જામ વિભોજીના દીકરા એવા મેરામણ અને મેરામણજીનો એક દીકરો, એનું નામ કુંભાજી. આ કુંભોજીને સત્તામાં મેરામણજીએ રીબ ગામ અને અરડોએ ગામ આપેલું. આગળ વધીને તેમણે ગોંડલ ઉપર પોતાની સત્તા જમાવી અને અહીંયા આગળ કહેવાય છે કે પેલા કાઠીઓ હતા, એ કાઠીઓ સાથે લડાઈ કરી અને કાઠીઓને પોતાના વશ કર્યા, અને કહેવાય છે કે ગોંડલમાં હવે જાડેજાઓનું શાસન આવશે જામ કુંભાજીની હસ્તક. હવે મિત્રો, જામ રાવળના દીકરા સતાજી, સતાજી પછી વિભોજી જોયા, મેરામણજી જોયા, અને મેરામણજીના દીકરા કુંભાજીએ એક નગર વસાવ્યું જે જાડેજા વંશનું એક નવું સ્ટેટ ગોંડલ. સજ્યમ ચ સત્ય એવું આ ગોંડલ, ઓરકાળ પેલેસ અને હજુર પેલેસ, કદાચ ઘણા બધા લોકોએ જોયું હશે, જેને નવલખા પેલેસ પણ કહેવામાં આવે છે, ક્યાં આગળ આવેલું છે, અહીં આગળ ફિલ્મના શૂટિંગ પણ થાય છે, એવું આ નવલખા પેલેસ, ઓરકાળ પેલેસ આ તમે જોયું હશે જો કોઈક ગોંડલની મુલાકાત લીધી હશે તો.
ગોંડલીના કાંઠે ગોંડલ. કઈ રીતે નામ પડ્યું? ગોંડલી નદી તો હતી, પરંતુ ગોંડલીનું નામ પણ ગોંડલી કેમ પડ્યું? તો કે એક ત્યાં આગળ નાગદેવતા એવા ગોંડલા દેવ હતા, એના નામ ઉપરથી પૌરાણિક માન્યતા અનુસાર આ ગામનું નામ પહેલેથી જ હતું અને ગામ પણ પહેલેથી હતું જ, પણ જાડેજાની સત્તા છે એ પાછળથી આવે છે. ગોંડલ રાજ્યની સ્થાપના રાજકોટના રાજા વિભાજીના પૌત્ર કુંભજીએ કરી હતી. મેરામણજીના દીકરા એટલે કે વિભાજીના પૌત્ર 1658માં, 1610માં રાજકોટ, 1658માં ગોંડલ. આમ ગોંડલ રાજ્યની સત્તા જાડેજા વંશના રાજાઓ પાસે હતી. ગોંડલમાં કુંભાજી પહેલાં ઈસવીસન 1658થી 1679 સુધી શાસન કર્યું. કોણે? કુંભાજી પહેલાંએ, એટલે કે એના ગોંડલના સ્થાપકે 1658થી 1679 સુધીનું શાસન કર્યું. તેમણે 1677માં ગોંડલમાં રાજધાની સ્થાપી દીધી હતી. એ પહેલાં રાજધાની ક્યાં હતી? અરડોઈ ગામે. ક્યાં હતી? અરડોઈ. તો ગોંડલીના કાંઠે ગોંડલ. ગોંડલા નામના એક લોકદેવતા થઈ ગયા ત્યાં આગળ નાગદેવતા, એમના સ્થાનક ઉપરથી આ શહેરનું નામ ગોંડલ. આ કાર ઉપરથી જો પ્રશ્ન કદાચને કોઈ લોક વ્યક્તિ પૂછાઈ જાય કે સૌથી વધુ ભારતના કયા સ્ટેટના રાજ્ય પાસે, દેશી રજવાડા પાસે સૌથી વધુ ફોરેન વિન્ટેજ કારનું કલેક્શન છે, તો જવાબ આવશે ગોંડલ. દર વર્ષે ત્યાં વિન્ટેજ કારનું કલેક્શન થાય છે અને ત્યાં આગળ એક્ઝિબિશન થાય છે. ભગવતસિંહજી જાડેજા. ભગવતસિંહજી વિશે પરીક્ષામાં ઘણી વખત પ્રશ્નો આવે છે. ગોંડલને ખૂબ મોટી એક ઓળખ કોઈ આપી હોય તો એ ભગવતસિંહજી છે. ગોંડલને એ વખતે એક મોડર્ન સિટી બનાવી હોય તો એ ભગવતસિંહજીએ. જેમ અમેરિકામાં ચૂંટણી હતી ત્યારે ટ્રમ્પે એક જ નારા ઉપર ચૂંટણીનો વિજય કર્યો, એ હતો અમેરિકન ફર્સ્ટ. એ જ રીતે એ જમાનામાં ગોંડલ માટે કોઈ એવું બોલ્યું હતું, ગોંડલ ફર્સ્ટ. સો હી વોઝ ભગવતસિંહજી જાડેજા, ધ કિંગ ઓફ ગોંડલ. ભા કુંભાજી. ભા કુંભાજીએ કાઠિયાવાડના કાળજારૂ પ્રદેશને મેળવીને ગોંડલ તો રચ્યું હતું, પરંતુ તે માત્ર જડદેહ ચૈતન્ય વિનાની મૂર્તિ હતી. તેની અંદર પ્રાણનો સંચાર તો મહારાજા ભગવતસિંહજીએ કેળવણી અને સંસ્કાર દ્વારા કર્યો હતો, આવું ઘણા બધા સાહિત્યકારો માને છે. ઈસવીસન 1869માં ભગવતસિંહજીના પિતા સંગ્રામસિંહજીનું અવસાન થતાં માત્ર 4 વર્ષની વયે ભગવતસિંહજીએ ગાદી તો સંભાળી, પરંતુ મિત્રો ગાદીને લાયક હતા નહીં, કારણ કે એમની ઉંમર હતી નહીં. સગીર વયના હતા એટલે 1884 સુધી ગોંડલ રાજ્યનો વહીવટ બ્રિટિશ વહીવટ હેઠળ ચાલુ રહ્યો હતો. 1884માં ભગવતસિંહજી પુખ્તવયના થયા અને 24 ઓગસ્ટ 1884 રોજ ખરેખરી પૂર્ણ સત્તા એમના હાથમાં આવી, જે 1944 સુધી રહી, એટલે કે 60 વર્ષ. તો 60 વર્ષનું શાસનમાં એમણે ગોંડલને એક નવું સ્ટેજ આપ્યું હતું. ગોંડલને સૌરાષ્ટ્રમાં સૌથી આગળ લઈ ગયા હતા. ઈસવીસન 1884થી 1944 એમ 60 વર્ષનો શાસનકાળ દરમિયાન ગોંડલ રાજ્યના દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કર્યો હતો. જન્મ 24 ઓક્ટોબર 1865 કારતક સુદ 5 ધોરાજી ગામે થયો હતો. ભગવતસિંહજીનો જન્મ ગોંડલમાં નહીં, ક્યાં થયો હતો? ધોરાજીમાં થયો હતો. અવસાન 9 માર્ચ 1944. એમનું ઉપનામ હતું ગોંડલ બાપુ. શું નામ હતું? ગોંડલ બાપુ. માતાનું નામ મોંઘીબા અને પિતાજી સંગ્રામસિંહ ભાણજી જાડેજા. ભાણજી જાડેજા તરીકે ઓળખાતા, સંગ્રામસિંહ ભાણજી જાડેજા. રાજ્યાભિષેક 25 ઓગસ્ટ 1869માં પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતાં ગોંડલની ગાદી ઉપર તે બેઠા અને 1884માં ગોંડલની સ્વતંત્ર સત્તા સંભાળી. તેમના 4 લગ્ન થયા હતા. પટરાણી સાહેબ હતા નંદકુંવરબા, ધરમપુર વલસાડ પાસે આવેલા કુવરી. બીજા રાણી સાહેબ વાંકાનેરના હતા. ત્રીજા રાણી સાહેબ મીણાપુરના. ચોથા રાણી સાહેબ ચૂડાના કુવરી હતા. સંતાનોમાં એમને ભોજરાજસિંહ, ભૂપતસિંહ, કિરીટસિંહ, નટવરસિંહ, બા કુંવરબા, લીળાબા વગેરે હતા, જેમાં એમના યુવરાજ કોણ હતા? ભોજરાજસિંહ. 1887માં સૌપ્રથમ ટેલિફોન લાઇન જો કોઈ શરૂ કરી હોય પોતાના સ્ટેટમાં, સો હી વોઝ ભગવતસિંહજી ગોંડલ. દરબારગઢથી હજુર બંગલો સુધી પહેલી ટેલિફોન લાઇન એમણે લાવ્યા. 1895માં ફર્ગ્યુસન કોલેજ પૂના ખાતે મોટું દાન આપ્યું અને ગોંડલ રાજ્યની સીટો ભવિષ્ય માટે રિઝર્વ કરાવી તથા ઓક્સફર્ડ યુનિવર્સિટીને પણ દાન આપ્યું હતું. મિત્રો,
પૂનામાં ફર્ગ્યુસન કોલેજ એ વખતે ખૂબ પ્રખ્યાત હતી. ત્યાં આગળ બિલ્ડિંગ બનાવવા વખતે દરેક રાજાઓએ દાન આપ્યું. ગોંડલના રાજાએ ઘણું મોટું દાન આપ્યું. ભગતસિંહજીએ પણ એમ કીધું કે ગોંડલની સીટ રિઝર્વ હોવી જોઈએ, ગોંડલ રાજ્યનો કોઈ વિદ્યાર્થી ત્યાં આવે તો અમારા વિદ્યાર્થી માટે દર વર્ષે અમુક સીટો છે એ રિઝર્વ રાખવી પડશે. તો શિક્ષણ ક્ષેત્રે એ ખૂબ જ જેને કહેવાય સચેત હતા. ઈસવીસન 1900માં ગોંડલ ગ્રાસિયા કોલેજ સ્થપાય. કઈ? ગોંડલ ગ્રાસિયા કોલેજ. આ ગોંડલની ગ્રાસિયા કોલેજની સ્થાપના એમણે જ કરી છે. હાલ એ કોલેજ સંગ્રામજી હાઈસ્કૂલ તરીકે ઓળખાય છે. અને સંગ્રામજી હાઈસ્કૂલ હું તમને દેખાડીશ, જેણે મોરબીએ જોયું હશે એને ખબર હશે કે કેટલું ભવ્ય રોયલ સ્કૂલ છે સંગ્રામજી. 1919માં મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરાવી પોતાના ગોંડલ સ્ટેટમાં. 1924માં ગોંડલમાં ઇલેક્ટ્રિસિટીનો પ્રારંભ કરાયો. એ જમાનામાં ઇલેક્ટ્રિસિટી જલ્દીથી જલ્દી સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે સુધી પહોંચાડવાનું કામ એ જમાનામાં કોણે કરી નાખ્યું હતું? ગોંડલના રાજાએ. ઇલેક્ટ્રિસિટી ઘણી બધી જગ્યાએ, બધા દફતરોમાં, પછી કોઈ જાહેર રસ્તાઓ છે તે જગ્યાએ, બધી જગ્યાએ એમણે કરાવી હતી. હવે મિત્રો, ભગવતસિંહજીનું શિક્ષણ મફત અને ફરજિયાત ફક્ત અને ફક્ત પુરુષો માટે નહોતું, એમના સમયમાં સ્ત્રીઓ માટે ફરજિયાત શિક્ષણ કર્યું હતું. ને આજે પણ જો કોઈ તમારા ગોંડલના એરિયામાં રહેતા, ગોંડલ સ્ટેટના ગામડાઓમાં રહેતા પણ જો તમારા કોઈ દાદી કે નાની કે કોઈ હોય તો તમે એને પૂછજો, એ ભણેલા હશે, થોડું તો ભણેલા હશે જ. મારા ખુદ નાનીની વાત કરું, એ વીરપુર, એ વખતે ગોંડલની હસ્તક આવતું વીરપુર અમરેલીનું, આ વીરપુરમાં એ મોટા થયા હતા, તો એમનું શિક્ષણ ખૂબ એ વખતે ગ્રેટ હતું. મને આજ પણ યાદ છે, નાની હૈયાત નથી, પણ એમની પાસે એટલી બધી ઇતિહાસની વાતો, પછી સંસ્કૃતિની વાતો, અને પૂછતા કે કયા કારણે, તો કહેતા કે એ વખતે અમારા શાસક ભગવતસિંહજી બાપુ છે, એમણે એમના દીકરાને કીધું હતું કે ગોંડલ સ્ટેટમાં જેટલી પણ દીકરીઓ છે એને ભણાવો. તો ગોંડલની એક પેઢી આખી સળંગ એવી હતી કે જેમાં ખૂબ પ્રયત્ન કર્યો હતો ભગવતસિંહજી બાપુએ કે સ્ત્રીઓને પણ જ્ઞાન મળે. 1924માં ગોંડલમાં ઇલેક્ટ્રિસિટીનો પ્રારંભ કર્યો. 1928માં કેશવરામ કાશીરામ શાસ્ત્રી, કેકા શાસ્ત્રી અને અન્ય વિદ્વાનોને રાજ્યશ્રય આપીને ભગવદ્ ગોમંડળ રચવાની શરૂઆત કરાવી, જે 9 ભાગમાં છે. અને તમને ખબર છે કે આનું પૂર્ણ કામ કોણે કર્યું હતું? ચંદુભાઈ બેચરભાઈ પટેલ. હવે મિત્રો, જે વ્યક્તિએ ભગવદ્ ગોમંડળનું નામ સાંભળ્યું હોય તેણે ભગવતસિંહજીનું નામ સાંભળ્યું જ હોય. બધાને જ ખબર છે કે ગોંડલના રાજા ભગવતસિંહજીએ આપણો સૌથી મોટો શબ્દકોશ આપ્યો છે. આજે પણ ઇન્ટરનેટમાં તમે કોઈ વર્ડ ન ખબર હોય સર્ચ કરો તો તમને ભગવદ ગોમંડળમાંથી મળશે. આ ભગવદ ગોમંડળ વિશેનો ડિટેલનો લેક્ચર મેં તમને આપી દીધો છે. ગુજરાતી વ્યાકરણમાં જાઓ અને શબ્દકોશ ક્રમમાં મેં શરૂઆતમાં ભગવદ્ ગોમંડળ વિશે ડિટેલમાં વાત કરી છે, એ તમે જોઈ લેજો. તો ભગવદ્ ગોમંડળની સાથે ભગવતસિંહજી સંકળાયેલા છે. કેટલા ભાગમાં વિભાજિત છે? 9 ભાગમાં. અને કામ પૂર્ણ પૂરું કરાયું ચંદુ બેચર પેટેલ. 1934-1934માં બિહારમાં ધરતીકંપ આવ્યો, ત્યારે બિહાર રાજ્યમાં છેક જરૂર પડી હતી એ વખતે 1 લાખની, તો એમણે સહાય આપી હતી. 1934માં જ ગોંડલ કોઈ પણ કરવેરા રહિતનું રાજ્ય બને. હવે એ વખતે મિત્રો કહેવાય છે કે ગોંડલમાં ખૂબ જ આર્થિક દૃષ્ટિએ ગોંડલ આગળ હતું. ખેતી ખૂબ જ સારી હતી. ત્યાંના લોકો છે એ કોઈ પણ સંજોગોમાં દરેક વસ્તુ પોતાની રીતે ઉત્પન્ન કરતા થયા હતા. આના પરિણામે ગોંડલની આર્થિક પરિસ્થિતિ બીજા બધા રાજ્યો કરતાં સારી હતી. રાજાને એવું લાગ્યું કે હમણાં કોઈ કરવેરાની જરૂર નથી, એટલે એમણે ફક્ત ને ફક્ત એક વિઘોટી ખેડૂતો ઉપર મહેસૂલ જે આવે છે એ શરૂ રાખ્યું. બાકીના જે બધા અલગ અલગ કર હતા એ ગોંડલમાં રદ કરાયા હતા. તો નીચેનામાંથી કયું રજવાડું કોઈ રાજા દ્વારા કરવેરા રહિત કરાયું હતું? તો ગોંડલ. 1930 થી 33 3 વર્ષ કરોડો રૂપિયાના લોક ઉપયોગી કાર્યો કર્યા. એમાં એમણે પુલો, નિશાળ, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં ટ્રામની સગવડ, ઘોડાવાળી ટ્રામ, પછી ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશના શ્રેષ્ઠ શહેરો એમણે એ જમાનામાં બનાવ્યા હતા. ગોંડલ અને મોવિયા ગામને 7 ટાંકીમાંથી શુદ્ધ પાણી પૂરું પડ્યું હતું. ગોંડલમાં તે જમાનામાં અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા જે સિંધુગીર સભ્યતામાં હતી એનું જ વાંચીને પોતે પણ ત્યાં દાખલ કરી હતી. અંડરગ્રાઉન્ડ વીજળીનું પ્લાનિંગ એ જમાનામાં કરવું ખૂબ જ મોટી વાત છે. આજે પણ આપણા શહેરોમાં અંડરગ્રાઉન્ડ વીજળી નથી, સિવાય કે મોટા શહેરો અમદાવાદ સુરતને બાદ કરીએ, વડોદરાને ને, તો આપણા ગામમાં ખબર થોડો વરસાદ આવે એટલે લાઇટ વહી જાય. કેમ અંડરગ્રાઉન્ડ નથી? મોરબીમાં એ જમાનામાં અંડરગ્રાઉન્ડ લાઇટ ફિટિંગનું કામ એમણે કરાવ્યું હતું.
રાજ્યના તમામ ગામડાઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડી દીધા હતા અને કહેવાય છે મિત્રો કે રોજ બાપુને દરેક પોલીસ પટેલ હોય ગામડે ગામડે રાખેલાએ ફોન કરીને કહેતા કે બાપુ સબ સલામત, ત્યારે બાપુ સૂઈ જતા ત્યાં સુધી એ રાજ્યની ચિંતા કરતા હતા. તો ખૂબ જ એમણે વિકાસના કાર્યો કર્યા. 1936માં વાઇસરોય લોર્ડ વિલિંગડનની ગોંડલ રાજ્યની એમની મુલાકાત વખતે કહેવાય છે કે ગોંડલને માટે એમણે રસ્તા છે એ એકદમ સીધા સ્ટ્રેટ બનાવ્યા હતા, જેથી કરીને વિલિંગડને પણ કીધું કે સૌરાષ્ટ્રમાં કંઈ આવા રજવાડા મેં નથી જોયા. અને એ રજવાડું ગોંડલ રજવાડું કહેવાય છે કે એમણે રસ્તાઓ બનાવવા માટે થઈ અને સ્પેશિયલ બહારગામથી લોકોને બોલાવ્યા. તો એમણે ખૂબ બધો ભાવ કીધો, એમણે બહુ બધો ભાવ કીધો એટલે નક્કી કર્યું કે ગોંડલના લોકો પાસેથી જ આપણે રસ્તો બનાવરાઈએ. બહારના લોકો અને ગોંડલના બંનેના લોકોને ભેગા કર્યા અને એવો નિયમ રાખ્યો કે જો આ રસ્તો આટલા વર્ષ સુધી ક્યાંય પણથી તકલીફ પડશે તો તમારે દરેક વસ્તુ છે એનું ભુગતાન આપવું પડશે, જે આજે પણ કોન્ટ્રાક્ટરને હોવું જોઈએ કે રસ્તો ખરાબ થાય તો મેન્ટેનન્સ ફરજિયાત એમને કરવાનું, એ વસ્તુ એમણે દાખલ કરી હતી એ જમાનામાં. બીજું, એ ઘોડાગાડી લઈને નીકળતા અને ઘોડાગાડીમાં એક પાણીનો ગ્લાસ ભરીને નીકળતા કે જ્યાં આગળ રોદો આવે ત્યાં પાણી ઢળે અને એ જગ્યાએ એ કોન્ટ્રાક્ટરને આવી અને કામ પૂરું કરાવતા. તો આવું કામ કર્યું હતું કોણે, એ જમાનામાં ગોંડલના રાજવી ભગવતસિંહજીએ. ખૂબ સારા રસ્તા, ઇલેક્ટ્રિસિટી, ટેલિફોન, ટ્રામ, બધી જ વ્યવસ્થા ગોંડલમાં હતી. કહેવાતું એક જમાનામાં કે ગોંડલમાં જ્યારે તમે એન્ટ્રી મારો, બરાબર, ઘણા બધા રાજાઓ કહેતા કે ગોંડલમાં તમે એન્ટ્રી મારો તો તમારે સૂઈ જવાનું, તમને ખબર નહીં પડે ક્યારે મહેલ આવી ગયો. અને આજે કેવું છે, ગોંડલમાં એન્ટ્રી મારો એટલે ઊંઘતા હશો તો એ ઊંઘ ઉડી જશે, એવા ખરાબ રસ્તા છે. એમનું વિશેષ પ્રદાન વૃક્ષ પ્રેમ ખૂબ હતો એમને. ગોંડલ સ્ટેટના રસ્તાઓની બંને બાજુઓ અસંખ્ય વૃક્ષો વવડાવ્યા હતા, પરિણામે વટે માર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરતા હતા. અને એમણે ના પાડેલી કે કોઈ પણ ફળ ફૂલને મારી મંજૂરી વગર કાપવું, ને એમના દીકરાને પણ એમણે ના પાડી દીધી હતી નટવરસિંહજીને. આવી એક લોકવાયકા નથી પરંતુ ઘણી બધી એવી વાતો છે કે જેમાં એમના દીકરાનું પણ એમના માળી દ્વારા અપમાન થઈ ગયેલું. એમણે પુસ્તક પ્રકાશન કર્યું ભગવદ્ ગોમંડળ, એ તમને ખ્યાલ છે. સન્માનમાં 1897માં મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠિયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે તેમણે ત્યાં લંડનમાં હાજરી આપી હતી અને GCIEનો ઇલકાબ મેળવ્યો હતો, ગ્રેટ કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયર. 1915માં 27 જાન્યુઆરીમાં મહારાજાની હાજરીમાં ગોંડલ ખાતે રસશાળા ઔષધાલયમાં રાજવેદ જીવનરામ કાલિદાસ શાસ્ત્રી અને આચાર્ય ચરણતીર્થ મહારાજ, એટલે કે ભુવનેશ્વરી પીઠના મહારાજ હતા, એમના દ્વારા ગાંધીજીને મહાત્માની પદ્મિથી નજર હતા. હવે 1915માં ગાંધીજી આવ્યા હતા સૌરાષ્ટ્ર, ભારત પરત ફર્યા આફ્રિકાથી એટલે સૌરાષ્ટ્ર આવ્યા હતા. ગોંડલ સૌરાષ્ટ્રમાં જ આવ્યું, એમને તેડાવ્યા હતા. એમને તેડાવ્યા ત્યારે ત્યાં આગળ કહેવાય છે કે એક રાજવેદ એમનો હતો, જીવનરામ કાલિદાસ શાસ્ત્રી અને આચાર્ય ચરણતીર્થ મહારાજ ભુવનેશ્વરી પીઠના જે ગુરુ હતા, એ બંનેની દ્વારા મહાત્મા ગાંધીને મહાત્માનું બિરુદ આપ્યું હતું. એટલે કહેવાય છે કે મહાત્માનું બિરુદ ગાંધીજીને કોણે આપ્યું, તો ખરેખરું મહાત્માને કાઠિયાવાડના લોકોએ બાપુ કીધું હતું અને ત્યાર પછી સુભાષચંદ્ર બોઝે પણ તેમને બાપુ કીધું હતું, મહાત્મા કીધું હતું, આ બધાને ખબર છે. પણ ખરે તો હજી તો 1915માં ગાંધીજી આવ્યા એટલા બધા પોપ્યુલર નથી, છતાં પણ અહીંયા આગળ પહેલી વખત ગોંડલ સ્ટેટના લોકોના બુકમાં લખેલું છે કે બાપુને મહાત્માનું બિરુદ તો સૌથી પહેલાં ભગવતસિંહજીએ આપ્યું હતું. તો જ્યારે ઓપ્શનમાં એવું હોય કે ગાંધીજીને મહાત્માનું બિરુદ સૌથી પહેલાં કોણે આપ્યું અને ઓપ્શનમાં રાજાઓના નામ હોય તો લખજો ભગવતસિંહજી, આ ક્લિયર કહું છું. તેમના રાજ્યકાળના 50 વર્ષ પૂરા થતા પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણ તુલા કરી, એક બાજુ સોનું અને એક બાજુ બાપુને બેસાડ્યા અને બે સરખું થાય અને સુવર્ણ તુલા કહેવાય. પછી જે કાંઈ સોનું ભેગું થયું એમાં બાપુએ એટલું જ સોનું ઉમેર્યું હતું અને પછી પૂરા રાજ્યના કામ કર્યા હતા, વિકાસના કાર્યો. હવે ગોંડલ સ્ટેટની પહેલી ટ્રેન. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે યુરોપમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટલી વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. બહુ બધી ડિગ્રી હતી એમની પાસે. આ દરમિયાન તેમણે ધ જર્નલ ઓફ અ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ નામે પ્રવાસ ગ્રંથ લખ્યો હતો. મહીપતરામ રૂપરામ નીલકંઠનો નિબંધ, પ્રવાસ નિબંધ એ સૌથી પહેલો, એમાં ના નહીં, બરાબર, લંડનની મુસાફરી. પણ નીચેનામાંથી
ભગવતસિંહજીએ લખેલું પુસ્તક તો ધ જર્નલ ઓફ અ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ, અથવા તો ડાયરેક્ટ પૂછે ધ જર્નલ ઓફ અ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ કોણે લખ્યું છે, તો વિઝિટ ટુ ઇંગ્લેન્ડ પુસ્તક ભગવતસિંહજીએ લખ્યું છે. ત્યાં ઇંગ્લેન્ડની પ્રવાસીનું મુસાફરીનું વર્ણન છે, બરાબર. અને અહીંયા આગળ શું છે, ધ જર્નલ ઓફ અ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ, બંનેમાં કન્ફ્યુઝ ન થતા. ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રવાસ ગ્રંથ પૂછે તો મૈપતરામ રૂપરામ નીલકંઠ પહેલી વાર ગયા હતા, ભણેલા કોઈ વ્યક્તિ, એ અલગ વસ્તુ છે. એમણે લખ્યું, બરાબર, કે ભાઈ ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન, એ પહેલો છે, નો ડાઉટ. પણ રાજાઓ વતી પૂછે તો જવાબ લખજો ભગવતસિંહજી, ધ જનરલ જર્નલ ટુ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ, ધ જર્નલ ઓફ વિઝિટ ટુ ઇંગ્લેન્ડ. તેઓએ કાયદા ક્ષેત્રે ડૉક્ટર ઓફ લો અને તબીબી ક્ષેત્રે ફિઝિશિયન, ફિઝિશિયન ડૉક્ટર પણ હતા એ, અને કાયદા શાસ્ત્રી પણ હતા, ડૉક્ટર ઓફ લો, LLD પણ એમણે કર્યું હતું. ધોળાથી ધોરાજી સુધીની રેલવે લાઈન નાખી હતી, ધોળાથી ધોરાજી. ટેલિફોનની શરૂઆત પણ એમણે ગોંડલમાં કરાવી. તે પોતાના રાજ્યને રાજા કરતાં ટ્રસ્ટી કહેવાનું વધારે પસંદ કરતા, અને આ મુજબ તેઓ ફક્ત રાજ્યની આવકના 2% પોતાના અંગજ ખર્ચ માટે વાપરતા. આવું હોવું જોઈએ, હું રાજા નથી, મને આ એક સ્ટેટ મળ્યું છે, હું એનો ટ્રસ્ટી છું, લોકો પાસેથી હું કર ઉઘરાવું છું, અને આ કરને મારા રાજ્યના વિકાસમાં મારે વાપરવું જોઈએ. આ લોકશાહીનો વિચાર એમના મનમાં હતો. પરંતુ એક વસ્તુ બીજી ખાસ યાદ રાખજો, એમના વિશે એક ટીકા ટિપ્પણી પણ એ છે કે ભગવતસિંહજીને સામાન્ય લોકો જે સ્વતંત્રતાના વિચારો કરતા હતા એ ગમતું ન હતું. આ વસ્તુ મગજમાં રાખજો. એ પ્રજાને કદી વધારે બોલવા દેતા નહોતા, વધારે અધિકારો માંગે એ એમને પસંદ નહોતું, એટલે બહુ સ્ટ્રિક્ટ અને આખું જ શાહી પણ હતા. આ એક કડવું પાસું છે એમનું, પણ સત્ય છે, જે ક્યાંક જ તમને વાંચવા મળશે. ધીસ ઇઝ રિયાલિટી. પણ આ સરસ મજાનું છે કે આવક જેટલી થાય રાજ્યની, ના 2% જ અંગત ખર્ચ માટે વાપરવાના, બાકી બધું રાજ્યમાં વાપરવાનું. ભારો લેતી સ્ત્રીઓ માટે એમણે થાકલા કરાવ્યા હતા. હવે એક વખત ભગવતસિંહજીને અકબર જેવી ઈચ્છા થઈ કે વેશ બદલી અને ગોંડલના રસ્તાઓમાં નીકળી ગયા. ઘોડાગાડી હતી એમાં. હવે એક વખતે એક બે સ્ત્રીઓ જતી હતી, માથે લાકડાનો ભારો લઈ, બાવળનો, એટલે ખૂબ જ થાકી ગયેલી ઊભી રહી, પણ ભારો મૂકતી નથી નીચે. અને તરત જ રાજાનું ધ્યાન ગયું, તો કે માડી તમે ભારો નીચે કેમ નથી મૂકી દેતા? તો કે ભાઈ હું ભારો નીચે તો મૂકી દઉં, એને નથી ખબર આ રાજા છે એમ, કે ભાઈ હું આ ભારો નીચે તો મૂકી દઉં, પણ આ ભારો પાછો મને માથે કોણ મૂકે? નીચે મૂકેલો ભારો ઉપર ના લેવાય, તમે પુરુષ છો, તમને ખબર ના પડે. એના કરતાં તો કે થાકલા કરાવી દે ને આપણો રાજા, તો એ કે કાંઈક રાહત થાય, કે થાકલો હોય તો સીધું માથે મૂકી દઈએ અને પાછો થાક ઉતરી જાય, એટલે એનો એ પથ્થરથી થાકલો. થાકલો એટલે શું? તો કે આવો પથ્થર, બે પથ્થર આમ અને એક પથ્થર આમ, હું તમને હમણાં થાકલો દેખાડું છું. મોરબીની ઓળખ કહેવાય ભગવતસિંહજીએ મૂકેલા થાકલા. એટલે સ્ત્રી આવી રીતે જાય એટલે સીધો ભારો છે અહીંયા મૂકી દે, પાછા થાક ખાય લે, ઘડીક બેસી જાય, પાછા પોતે જ ઊભા થાય, કોઈની જરૂર નહીં વટે માર્ગોની, આ ભારો માથે લે અને પછી ચાલવા માંડે. તો આવા થાકલા કયા રાજ્યની ઓળખ છે, કયા દેશી રજવાડાની? તો મોરબી આવશે. આજે પણ મોરબીમાં જાઓ ને થાકલા ન જોવા મળે તો મને કહેજો, થાકલા આજે પણ મોરબીને રસ્તામાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તો ભારો લેતી સ્ત્રીઓ માટે એમણે થાકલા કરાવ્યા હતા. તેમણે પોતાના રાજ્યનો વિકાસ કરવા એક નારો આપ્યો હતો, ગોંડલ સૌથી પ્રથમ, ગોંડલ ધ ફર્સ્ટ. તેમણે ખેતીના વિકાસ માટે મહેસૂલની કાયમી આકારણી વિઘોટી દાખલ કરી હતી, પણ બીજા બધા કરવેરા રદ કર્યા. પણ એવું માનતા હતા કે ખેડૂતની આવક એ જમાનામાં સારી હશે, કે ખેડૂત પાસેથી મહેસૂલ લેવું પડે, કારણ કે એને જમીન આપેલી છે સ્ટેટે, એમાંથી ઉપજ મેળવે છે, રોજગાર મેળવે છે, એટલા માટે એની પાસેથી વિઘોટી લેવી પડે. રાજ્યમાં લેવાતા નાના મોટા 50 જેટલા કર રદ કર્યા. ગુજરાતમાં ફરજિયાત કન્યા કેળવણી શરૂ કરનાર પ્રથમ શાસક ભાગવતસિંહજી, મેં તમને હમણાં વાત કરી દીધી, કન્યા કેળવણી પ્રથમ ફરજિયાત દાખલ કરી હોય તો હી વોઝ ભગવતસિંહજી. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કર્યું હોય તો કોણ આવશે? મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, તો પાછું આવશે સયાજીરાવ ગાયકવાડ, જે આપણે ભણવાના બાકી છે. તેમણે ગોંડલમાં ગ્રાસિયા કોલેજ તેમના ભાઈઓના પુત્રો માટે શરૂ કરી હતી. કઈ કોલેજ? ગ્રાસિયા કોલેજ. ભારતનું પ્રથમ હરતું ફરતું દવાખાનું પણ એમણે જ, આપણે એમ્બ્યુલન્સ કહીએ છીએ ને, એ જમાનામાં એમણે ટ્રામમાં શરૂ કરી દીધી હતી. તેઓએ સ્ત્રીઓ માટે સામાજિક સુધારા પણ કર્યા હતા. કહેવાય છે કે એમણે જે સ્ત્રીઓ લાજ કાઢતી હતી અને શિક્ષણમાં આગળ વધવામાં એ લાજ નડતી હતી, તો રાજાએ એવું કીધું કે લાજ નહીં કાઢો તો ચાલશે. અને શરૂઆત એમણે પોતાની પત્નીથી કરી. નંદકુંવર બા હતા, એમણે કીધું કે તમે
આ ઓજલ છે, આ પડદો છે, આ લાજ છે એ મૂકી શકો છો. અને તમે વિદેશમાં જઈને ભણવું હોય તો ભણી પણ શકો છો અને એમને વિદેશ પણ મોકલ્યા હતા એવા વિચારવાદી, સ્ત્રીઓ માટે સારું વિચારવાળા શાસકોમાં ગણતરી થાય છે ભગતસિંહજીની. તેમણે પોતાની પત્ની નંદકુંવરબાને પડદા પ્રથામાંથી મુક્તિ આપી દેવા વિદેશ મોકલ્યા હતા, મુક્તિ આપી વિદેશ મોકલ્યા હતા. ગોંડલમાં સૌપ્રથમ વીજળીની શરૂઆત 1924માં તેમણે કરાવી. આ બધી ચર્ચા થઈ ગઈ, ફરી વાર રિવિઝન કરાવું છું. તેમણે 1928માં ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ભગવદ્ ગોમંડળ લખવાની શરૂઆત કરી, પરંતુ ખરેખર આ શબ્દકોશને સંપૂર્ણ લખવાનો શ્રેય ચંદુભાઈ વેચરભાઈ પટેલને જાય છે. 9 ભાગમાં વેચાયેલો છે. તેમણે ગોંડલના રસ્તાઓ ખૂબ જ સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવ્યા હતા. મેં તેમને જેમ ચર્ચા કરી એ રીતે સમથલ, આ થાકલા છે, આવી રીતે થાકી જાય એટલે સ્ત્રીઓ અહીંયા મૂકી દે. આજે પણ તમને મોરબીના કોઈ સ્ટેટમાં અંદરના રજવાડા રસ્તાઓમાં ચાલજો રજવાડા વખતના, તો તમને આ થાકલા જોવા મળશે. જય હો ભગવતસિંહજી. હવે તેમના અવસાન બાદ તેમના પુત્ર ભોજરાજસિંહ ગોંડલની ગાદી ઉપર આવ્યા. આઝાદી બાદ તેમણે મોરબી રાજ્યને ભારત સંઘ સાથે જોડી અને હસ્તાક્ષર કર્યા અને મોરબી રાજ્ય છે એમની સાથે જોડાઈ ગયું. તો મોરબીમાં ફક્ત તમારે ભગવતસિંહજી ઉપર જ ફોકસ કરવાનું છે, અને મેં જે આ વાત કીધી એની બહાર કાંઈ જવાનું નથી. તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ, આગળ ઝાલાવાડને આપણે ખોલીશું. જય હિન્દ, જય ભારત. સોને કી છડી રૂપે કી મસાલ, ઝરિયન કા જામા અતલસ કા ઓધા, સનાળાના ચોક વાળી ધામા ધામ વાળી, દી ઘડીએ દી ઉઘાડવા વાળી, 2300 પાદરને તોરણ બાંધવા વાળી, સિંહવાહિની લાંબા હાથ વાળી, પાટડીના પાટવાળી, વણાના ગોખવાળી, ટુવાના ટેકરાવાળી, ઝીંઝુવાડાના ઝાપાવાળી, ઉખલાના ઉમરાવાળી, સિંધુના પાટવાળી, કેસરિયા નેજાવાળી, ખેબરઘાટના ઘાટવાળી, ઝાલાવાડ આવી, એ મારી ઝાલાવાડાની જગદંબા, ઝાલા રાણાની જનેતા, રાજરાજેશ્વરી શ્રી આદ્યશક્તિ શક્તિમાં. નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ, ટાર્ગેટ વિથ ભાવિક. મારું દેશી રજવાડાઓની લેક્ચર સિરીઝમાં સૌથી પહેલાં આપણે ગોહિલ વંશ ભણ્યા. ગોહિલ વંશ બાદ આપણે જાડેજાઓની શરૂઆત કરી કે કઈ રીતે સિંધથી કચ્છ અને કચ્છથી નવાનગર એટલે કે જામનગર આવે છે. ત્યારબાદ આપણે જોયું જાડેજાઓનું જ ગોંડલ રજવાડું અને મોરબી રજવાડું, અને ભગવતસિંહજી તથા વાઘજી ઠાકોર જામ રાવળથી લઈને દરેક જાડેજાઓને આપણે ભણ્યા છીએ. હવે શરૂઆત કરીએ છીએ આપણે બહુ ઓછો પ્રચલિત થયો પણ એ વંશ કે જે વંશની ડિટેલ મેં જે ખૂબ વાંચી એ પછી મને ખબર પડી કે રાજપૂત વંશોમાં એક વંશ એવો પણ છે કે જેનું નામ ખૂબ પ્રચલિત નથી પરંતુ એમણે મુસ્લિમ આક્રમણો વખતે નમતું નહોતું જોખ્યું, એવો વંશ એટલે ઝાલા વંશ. આ ઝાલા વંશને આપણે રાણા વંશ પણ કહીએ છીએ. ઝાલા અને રાણા એક જ છે, કઈ રીતે એની આજે ચર્ચા કરીશું. મેં PhDના 3 થીસીસ ઝાલા વંશ ઉપર મારી પાસે અવેલેબલ થયા એને મેં વાંચ્યા. PhDના થીસીસો એટલે એક એક મોટી બુક હોય, પરંતુ તમને જેટલું યોગ્ય પરીક્ષાલક્ષી હતું અને તમને કામ આવે હતું એટલું મેં લઈ લીધું છે. આ સમગ્ર કવિતા છે એમાં જ આખો લેક્ચર આવી જાય છે. આ આરતીમાં કીધેલું છે કે સનાળાના ચોકવાળી, સનાળા ગામની વાત છે, ત્યાં આગળ પણ ઝાલાઓનું શાસન હતું, ધામાધામવાળી મા શક્તિનો ધામ છે, દીઘડીએ દી ઉગાડવાવાળી, તો દીઘડિયા ગામ સુધી એમની સત્તા હતી. 2300 પાદરમાં દીઘડીયા ગામ કઈ રીતે છેલ્લું આવે છે એની ચર્ચા કરીશ આજે હું. સિંહવાહિની એમનું સિંહ એમનું વાહન છે, લાંબા હાથવાળી એમના હાથ તમે જોઈ શકો છો લાંબા છે અને એમના ઉપર બાળકો છે, પાટડીના પાટવાળી ઝાલાવાડની પહેલી રાજધાની ઝાલાવાડની પાટડી છે, વણા ટુવા ઝીંઝુવાડા ઉખલા આ બધા એમના જીતેલા રાજ્યો છે, સિંધુના પાટવાળી સિંધુથી છેક કેસરિયા નેજાવાળી એમનો ધ્વજ કેસર છે, સિંધુના પાટવાળી સિંધુથી આવેલ છે, ખેબરના ઘાટવાળી હિમાલયના સિંધુના સમગ્ર પ્રદેશમાં મકવાણા ઝાલાઓનું શાસન રહી ગયેલું એક સમયમાં, અને ઝાલાવાડ આવ્યા અને છેલ્લે અહીંયાના જગદંબા બન્યા. આખી સ્ટોરી જો તમે આ જોઈશો તો તમને સમજાઈ જશે કે આખો લેક્ચર અહીંયા જ છે. શરૂઆત કરીએ લેક્ચરની. ઝાલા એટલે કે રાણાવંશ, પાટડી, ચૂડા, લખતર, લીમડી, ધાંગધ્રા, વઢવાણ, 2300 પાદરના 2300 ગામના નામ તો કઈ રીતે બોલાય, આટલા મોટા વિસ્તારમાં એમનું શાસન હતું. હવે ઝાલા રાણા કઈ રીતે થયા છે એ હું પહેલાં જ કહું છું, પછી આપણે ઝાલા મકવાણામાંથી ઝાલા કેમ થયા એની ચર્ચા કરીશું. તો ખાસ બધાને જ ખબર પડી જાય કે ઝાલા અને રાણા એક જ છે, તો લેક્ચર જોવાની વધારે મજા આવશે. ઝાલા વંશ અહીંયા આગળ ગુજરાતમાં મૂળ, એમાંથી એક વ્યક્તિ હતા, એનું નામ હતું માનસિંહ ઝાલા, અને માનસિંહ ઝાલા નામ લીધું એટલે તરત જ રાણા પ્રતાપ યાદ આવવા જ જોઈએ.
હલ્દીઘાટીનું યુદ્ધ, શહેનશાહ હિન્દુસ્તાન અકબરે હલ્દીઘાટી ઉપર આક્રમણ કર્યું. આ વખતે મેવાડનો રાજા, ઉદયપુરનો રાજા કહેવાય એવા મેવાડના રાજા રાણા પ્રતાપને પોતાનો જીવ બચાવવો જરૂરી હતો, કારણ કે રાજા હતો અને એનો સેનાપતિ એક ઝાલા હતો જેનું નામ હતું બિંડા ઝાલા, અને એ જ માનસિંહ ઝાલા. આ માનસિંહ ઝાલા છે એને રાણાનું બિરુદ, મહારાણા પ્રતાપની સેવા અને એની સેવામાં મહારાણા પ્રતાપની માટે થઈને પોતાની જાન દઈ દીધી, એટલે એના વંશજોને રાણાનું બિરુદ આપવામાં આવ્યું હતું મહારાણા પ્રતાપ તરફથી. મહારાણા પ્રતાપ અને ઝાલાનો વંશ અલગ છે, પરંતુ બિંદા ઝાલાએ રાણાને બચાવ્યા હતા. અકબરના સૈન્યએ જ્યારે રાણા પ્રતાપનો વેશ ધારણ કરી લીધો હલ્દીઘાટીના યુદ્ધમાં, જ્યારે રાણા પ્રતાપને ભાગવું પડ્યું હતું, કારણ કે મેવાડ બચાવવું હોય તો એમને ભાગવું જરૂરી હતું ત્યાંથી, અને જો એ મેદાનમાં જ રહેત તો રાણા પ્રતાપ મરાત, અને એટલા માટે થઈ અને રાણા પ્રતાપને બચાવ્યો હોય તો એ આ ઝાલાએ. અને આ ઝાલાને ત્યાં આગળ અકબરની સેના દ્વારા મૃત્યુદંડ આપવામાં આવે છે, એમની હત્યા થાય છે. થોડા સમય માટે અકબરની સેનાને એવું લાગે છે કે રાણાને મારી નાખ્યા, પણ ખરેખર રાણા નહોતા, એ ઝાલા હતા, એટલે જ ઝાલા એ દિવસે રાણા બની જાય છે. અને આ રીતે ઝાલાને રાણા કહેવાય છે, એટલે બિંદા ઝાલા માનસિંહ છે એના વંશજો છે એ ઝાલા હતા અને રાણા કહેવાયા. એટલે જ આજે કોઈક ઝાલા અટક લખાવે છે, કોઈક રાણા અટક લખાવે છે, પરંતુ બંનેનું મૂળ તો એક જ છે, મકવાણા. તો તમને પ્રશ્ન સીધો જ થાય તો મકવાણા કોણ, તો શરૂઆત કરીએ છીએ ઝાલા વંશની એકદમ બેઝિક માહિતી સાથે. અલગ અલગ સ્ટેટ ઘણા બધા હતા, એના અલગ અલગ સિમ્બોલ હતા. એક સિમ્બોલ મુજબ અનાથ વજ્ર પજરી ઝાલા. તમને એવું લાગતું હોય કે આ ભારતની ભૂમિ છે, યુપી, બિહાર, એમપી કે ગુજરાત, તો તમે ભૂલ ખાઓ છો. આ હાલમાં પણ આ ફોટો, રિસેન્ટલી લીધેલો ફોટો છે પાકિસ્તાનનો, ગૂગલ ઉપરથી જે મને મળ્યો છે. પાકિસ્તાનમાં ઝાલા હોય એ વખતે મકવાણા જલ સરોવરના કિનારે વસતા હતા અને ત્યાં આગળ મંદિરો બનાવ્યા હતા, એના આજે પણ પુરાવા મોજૂદ છે. બલુચિસ્તાનના મકવાન પ્રદેશ, કયો મકવાન, અને આ મકવાનના કિનારે જેણે શાસન કર્યું હતું એવા રાજપૂતોને મકવાણા કહેવાતા. હવે ત્યાં આગળ મકવાણા, તમને ખબર છે, આપણે ગોહિલોના લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું ને કે સિંધ પ્રદેશમાં મકવાણા, સોઢા, સુમરા, ખુમાણ વગેરે રાજપૂતો રહેતા હતા. આ રાજપૂતો મુસ્લિમ યુગ પહેલાં ત્યાં આગળ શાસન કરતા હતા. એમાંથી મકવાણા અને સુમરા વચ્ચે વેર થયું. મકવાણા અને સુમરા વચ્ચે સુમરાઓએ આક્રમણ કર્યું મકવાણા ઉપર, કેસરપાળ ઉપર, અને એ વખતે ત્યાં કેસરજી અને એના દીકરા બધા જ છે એ મૃત્યુ પામ્યા. એક દીકરો એમનો બચી ગયો અને એ દીકરાનું નામ હતું હરદેવપાળ, જેને આપણે હરપાળ દેવ તરીકે વધારે ઓળખીએ છીએ. હરપાળ દેવ ત્યાંથી બચીને આવે છે. અહીંયા આગળ એના માસિયાભાઈનું શાસન ગુજરાતમાં પાટણ ઉપર હતું, જેનું નામ હતું કર્ણદેવ સોલંકી. 1040ની આસપાસ હરદેવપાળ ગુજરાતમાં આવે છે, પાટણમાં. જૂનાગઢ જાય છે અને જૂનાગઢ ખબર પડે છે કે ત્યાં આગળ ઉદયમતી, તમે બધા જ ઓળખો છો ભીમદેવ પહેલાંની પત્ની ઉદયમતીના વંશજ, કે જેનું નામ કર્ણદેવ છે, એ પાટણમાં રાજા છે. જૂનાગઢ સાથે પણ મકવાણાના સારા સંબંધ હતા અને પાટણ સાથે પણ સારા સંબંધ હતા. કર્ણદેવની સેવામાં રહે છે હરપાળદેવ. આ વખતે મિત્રો એમને આબુમાં ખબર પડે છે કે ત્યાં આગળ અર્બુદા પર્વત ઉપર એક યજ્ઞ થાય છે. આ યજ્ઞમાં એ પોતે હાજરી આપે છે. આ યજ્ઞ વખતે કહેવાય છે કે એમણે યજ્ઞ પૂરો થઈ ગયો હોવા છતાં પણ ત્યાં માતાજીએ હાથ લાંબા કર્યા હોય એવું એક દ્રશ્ય એને દેખાણું હરપાળદેવને. હરપાળદેવે કીધું કે શું જોઈએ છે માતાજી, એટલે માતાજીએ કીધું કે હજી મને કંઈક ખૂટે છે. અને કહેવાય છે કે હરપાળદેવે પોતાની જાંઘ ઉપરથી એક માંસનો ટુકડો કાઢી અને લોહી છે એ અર્પિત કર્યું હતું એ અગ્નિને, ત્યારે એ અગ્નિ શમિત થઈ. એ અગ્નિમાંથી એક માતાજી પ્રસન્ન થયા અને કીધું કે માંગ દીકરા, તારે શું જોઈએ છે. ત્યારે હરપાળદેવે એવું કીધું કે હું હરપાળદેવ સિંધથી આવ્યો છું, મારું બધું જ લૂંટાયું છે અને મારે પાછું મેળવવું છે, એટલે મારે શક્તિ જોઈએ છીએ માં.
અને એટલે જ કહું છું, માફ કરજો, પણ મારે તમારી સાથે લગ્ન કરવા છે. માતાએ દીકરાએ આ માંગણી જે કરી એને એક શ્રેષ્ઠ દ્રષ્ટિથી લીધી કે માણસ છે અને હું માતાજી છું, ભૂલ તો થાય. એમણે એવું જ કીધું, એમનો ઉદ્દેશ્ય સાચો હતો, એને શક્તિરૂપી કોઈ સ્ત્રી જોતી હતી જે એની હંમેશા સાથે રહે કે જેના કારણે થઈને એનું રાજ પાછું આવે. એટલે તરત જ માતાજીએ કીધું કે હું માતાજી તરીકે તને પરણી ન શકું, પણ હા, કોઈ એક સ્ત્રી છે એને હું મારું સ્વરૂપ આપીશ અને તું એ સ્ત્રી સાથે લગ્ન કરી લેજે અને એ બસંતી દેવી સોલંકીઓની દીકરી. અને આ રીતે બસંતી દેવી સાથે લગ્ન કરે છે. હવે બસંતી દેવીની અટક ઘણી જગ્યાએ તમને રાઠોડ, ઘણી જગ્યાએ તમને સોલંકી જોવા મળી શકે, પરંતુ એટલું જ યાદ રાખવાનું છે કે શક્તિ માતાએ એક સ્ત્રીને અવતારમાં પોતાની શક્તિ આપી હતી, એમની સાથે લગ્ન કર્યા હતા. કોને? હરપાળ દેવે. હવે હરપાળ દેવ છે એ લગ્ન કરી અને સુખી સંપન્ન જીવન જીવતા હોય છે. એવામાં પાટણમાં બાબરા ભૂતનો ત્રાસ ખૂબ વધી જાય છે. તમે બધા જ બાબરા ભૂતનું જાણો છો કે બાબરા ભૂતને સિદ્ધરાજ જયસિંહે મારીને બર્બરક જિષ્ણુ કહેવાયો. તો ખરેખર બાબરા ભૂતની પાછળ કંઈક એવું છે, એક લોકવાયકા જે ઝાલાવા માટે પ્રચલિત છે, કંઈક એવી છે કે પાટણમાં કર્ણદેવ સોલંકીની એક પત્નીને રંજાડતો હતો, એ હતો બાબરો. આ બાબરો ભૂત ખૂબ રંજાડતો હતો. હરપાળ દેવે કોઈનાથી જે ન થયું એ બાબરા ભૂતને હણ્યો હતો. અને કહેવાય છે કે એ વખતે લોકવાયકા મુજબ સિદ્ધરાજ જયસિંહ છે એણે પણ એક બાબરા ભૂતને માર્યો હતો, એનો બાબરાનો જ એક બીજો વંશજ હતો. હવે પૌરાણિક છે એટલે ઘણી વસ્તુ તમને મેળ થશે નહીં, પણ મૂંઝાવાનું નથી. મારે તમને એટલું જ સમજાવવાનું છે કે એ વખતે કર્ણદેવ વખતે પણ એક બાબરો હતો, એ બાબરાને હરાવ્યો અને એ બાબરાને હરાવનાર હરપાળ દેવ અને બાબરાને સમ્યો. બાબરાનો ત્રાસ દૂર થયો એટલે કર્ણદેવે એવું કીધું કે માંગ હરપાળ, તારે શું જોઈએ છીએ? ત્યારે કીધું કે જે તમે આપો એ લઈ લઈશ. એટલે કર્ણદેવે એમ કીધું તો જ્યાં હું તને છૂટ આપું છું કે તું અહીંથી તારું ચાલવાનું શરૂ કરી દે, તારે જ્યાં સુધી તારે જે ગામમાં તારે તોરણ બંધાય એક રાત્રમાં, એટલા ગામ હું તને આપી દઈશ. હરપાળ દેવ નીકળે છે અને 2300 ગામને એક જ રાતમાં 2300 ગામને એક જ રાતમાં ગામડે તોરણ બાંધે છે દરેક પાદરમાં. અને સવારે દી ઉઘડે ત્યારે જે છેલ્લું ગામ હતું એ મેં તમને હમણાં દેખાડ્યું, એ દીઘડ્યા, કે જ્યાં દી ઉઘડ્યા, આ દીઘડ્યા ગામે પહોંચે ત્યારે સવાર પડી ગઈ. રાત દરબાર ભેગો થાય છે. હરપાળને પૂછે છે, હરપાળ કેટલા પાદરને તે તોરણ બાંધ્યા? તો કે પૂછો તમારા સૈનિકોને ગણતરી કરી. અને ત્યારે સૈનિકોએ કીધું કે 2300 પાદરને એક જ રાતમાં તોરણ બાંધી દીધા છે. કર્ણદેવ મૂંઝાયો, એક જ રાતમાં 2300 પાદર, અને હવે મારે એને 2300 ગામ આપી દેવાના? ત્યારે કર્ણદેવ મૂંઝાય અને કર્ણદેવે કીધું કે હું રાજપૂત છું, હવે મારું વચન છે ખાલી ન જાય, મારે હરપાળ દેવને ગામ તો આપવા જ પડશે. ત્યારે એક એની પત્ની કે જેને હરપાળ દેવે બેન બનાવી હતી એ એની પત્ની છે એને કહેવામાં આવે છે કર્ણદેવ દ્વારા કે તું એની બેન છો, તું કાંઈક માંગ તો તને કદાચ કંઈક પાછું આપે. એટલે કહેવાય છે કે કર્ણદેવની પત્ની એની બેન, ધર્મની બેન બની હતી, અને એને કીધું કે ભાઈ તારી પાસે આટલું બધું આવ્યું છે તો તું મને શું દઈશ? અને કહેવાય છે કે 500 ગામ એમણે બેનને આપી દીધા હતા પરત, અને 1800 પાદર છે એના ધણી બની ગયા હતા હરપાળ દેવ. હરપાળ દેવ પાટડી ગામે પોતાની પહેલી રાજધાની સ્થાપે છે, અને આ પાટડી ગામ છે એ ઝાલાવાનું ગુજરાતમાં પહેલી રાજધાની, યાદ રાખજો. એ પણ આવ્યું હતું ને કવિતામાં. તો આવી રીતે હરપાળ દેવ એમના પત્નીની મદદથી, તાકાતથી જ આ કરી શક્યા હોય, બાકી એ શક્ય નહોતું કે કોઈ એક રાતમાં 2300 પાદરને તોરણ બંધાય. એક દિવસમાં ચાલીને, દોડીને કે સ્કૂટર લઈને જોજો તો ખરી કે કેટલા ગામ ફરાય છે. પણ કહેવાય છે કે શક્તિમાના પ્રસન્નતાથી આ 2300 પાદર છે એણે તોરણથી કવર કર્યા હતા. ચાલાવંશની શરૂઆત માર્કંડ ઋષિના યજ્ઞથી થઈ હતી. તેમના મૂળ પુરુષ ગણાય છે. માર્કંડ ઋષિના વંશમાં આગળ જતાં એક કુંડમાલ થયો, કુંડમાલના વંશમાં આગળ જતાં એક કુંત થયો, અને આ જ વંશમાં હરપાળ દેવ મકવાણા થયો.
પરીક્ષામાં પૂછે કે ઝાલાવંશનો સ્થાપક આ પૂછાઈ ગયેલું છે, જીપીએસસી જીએસએસબી બંને જોવાની છૂટ આપું છું, તો જવાબ આવતો હતો હરદેવપાળ, પણ ખરેખર હરપાળદેવ હતું. પણ હવે ત્યાં આગળ પ્રિન્ટિંગમાં કોઈક વખત હરદેવપાળ લખાઈ જાય તો આપણે બે સાચું જ રાખવું, નામ એક જ છે, હરપાળદેવ કયો હરદેવપાળ કયો બે એક જ છે. જય હો હરપાળદેવ ઝાલા અને માં શક્તિ. એમના મઢનું ધામા, ધામા આગળ મઠ છે, ખેરાલુમાં પણ એમનું મંદિર છે, સચાણામાં પણ એમનું મંદિર છે. હરપાળદેવ મકવાણા ઝાલાઓના મૂળ પુરુષ હતા. મળતી કથા અનુસાર હરપાળદેવે એક દિવસ બે ઘેંટાની બલી દેવીને આપી, પરંતુ દેવી પ્રસન્નતા થયા. દેવીએ પરીક્ષા કરવા પોતાનો હાથ લંબાવ્યો અને હરપાળદેવે પોતાના શરીરમાંથી લોહી આપ્યું. પ્રસન્ન દેવીએ વરદાન માંગવા કહ્યું અને હરપાળદેવે માંગ્યું કે મારી સાથે વિવાહ કરો. દેવીએ કહ્યું કે પ્રતાપસિંહ સોલંકીની દીકરી શક્તિ સ્વરૂપા બસંતી દેવી સાથે વિવાહ કરો, એમાં જ તમે મારું રૂપ જોશો. હરપાળદેવે એ બસંતી દેવી જે સોલંકીની દીકરી હતી એમની સાથે લગ્ન કર્યા અને એ જ આગળ જતામાં શક્તિના અવતારે આવ્યા. આ એ જ હરપાળદેવ જેમણે કર્ણદેવની પત્નીને હેરાન કરતા બાબરા ભૂતને હરાવ્યો હતો. કર્ણ સોલંકીએ તેમની મદદ કરવા માટે હરપાળદેવને કંઈક માંગવા કહ્યું. હરપાળદેવે માંગ્યું કે એક રાત્રિમાં જેટલા ગામમાં તોરણ બાંધ્યું તે ગામ મારા અને એ મારા અધિકારમાં રહે. કર્ણે હા પાડી. શક્તિની મદદથી હરપાલે એક રાત્રિમાં 2300 ગામડાઓને તોરણ બાંધી નવી રાજધાની પાટડીમાં સ્થાપી. ક્યાં આગળ? પાટડી. પૂછાઈ શકે આવનારી પરીક્ષામાં, જીપીએસસીમાં સિલેબસમાં આવો ઇઝી પ્રશ્ન પણ પૂછાઈ શકે. 500 ગામ ઉદયમતીને બહેનમાની પાછા કર્યા હતા. હવે જો મેં તમને કીધું એમ કે આ બહુ વર્ષો જૂની વાત છે, એટલે તમને અલગ અલગ ક્યાંક ને ક્યાંક વાતો મળશે. ઉદયમતી ખરેખર કર્ણદેવની માતા હતા. તો ઉદયમતી છે એ ખરેખર જૂનાગઢના હતા, એમના સગા હતા, એટલે ઉદયમતીના નામે પાછા આપ્યા, પણ ખરેખર કર્ણદેવની પત્નીએ માંગ્યા હતા. તો ઉદયમતી એ કર્ણદેવની માતા છે, એ ખાસ તમને ખબર જ છે, આપણે ઓલરેડી ગુજરાતના ઇતિહાસમાં ભણી ગયા છીએ. એક વખતે હવે ઝાલા કઈ રીતે કહેવાયા છે એની ચર્ચા કરીએ. એક વખતે હરપાળદેવ અને એમના પત્ની શક્તિમાં આ બંને મહેલમાં વાતો કરતા હતા અને નીચે છોકરાઓ રમતા હતા. હવે નીચે એક મંગળો ગાંડો હાથી, હાથીના મંગળો એ પૂછાશે નહીં પરીક્ષામાં, જસ્ટ ફોર યોર નોલેજ. મંગળો ગાંડો હાથી છે એ ગાંડો થાય છે અને એ ઘણું બધું નુકસાન આસપાસ કરી નાખે છે અને એવામાં રાડો પડે છે નીચેથી દાસીઓની કે બચાવો બચાવો, અને એવામાં તરત જ નીચે જોવે છે કોણ, તો કે બસંતી દેવી. અને બસંતી દેવી જોવે છે કે એમના દીકરાઓની ઉપર હમણાં તો આ મંગળો ગાંડો હાથી છે એ એના ઉપર ચડી આવશે, એટલે તરત જ એમણે ઉપરથી ઝરૂખામાંથી હાથ લાંબા કર્યા ને એ હાથમાં એમણે એમના દીકરાઓને લીધા, એટલા જ માટે એ ઝાલા કહેવાયા. એ તમને ફોટો દેખાડી દઉં, અમે તમને જે શરૂઆતમાં દેખાડ્યું ને, હા, એમના દીકરાઓને બચાવ્યા હતા, દીકરા દીકરીઓને. અને અહીંયાથી તમને ખબર પડી ગઈ ધામા એમનું મઢ છે. આ દીઘડીએ એટલે છેલ્લું ગામ કે જ્યાં 2300 પાદર પૂરા થયા હતા એ છેલ્લું ગામ, દીઘડીએ એમની ઝાલાવાડની હદ પૂરી થાય. 2300 પાદર જીત્યા, તોરણ બાંધ્યા હતા, સિંહ એમનું વાહન છે, પાટડી એમની પહેલી રાજધાની છે અને એ મૂળ ક્યાંથી આવ્યા હતા, સિંધમાંથી. આ બધા એમના જીતેલા પ્રદેશ જેની ચર્ચા હું હમણાં કરું છું. તો આ વસ્તુ એમનામ નથી થતી, આની પાછળ બહુ બધું, હું તો ઝાલા કે રાણા છું ને કે મને ઇતિહાસ ખબર હોય, બસ આ ત્રણ દિવસમાં બધું ખેડાણ કરું છું, આખો રાજપૂત ઇતિહાસ તો મળે છે. હવે આ વસ્તુ તમને બીજે ક્યાંય પછી જોવા મળે એ અલગ વસ્તુ છે, પણ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડવાનું કામ એક જ જગ્યાએ થાય છે, એ વટથી કહું છું, વિશ્વાસથી કહું છું, અભિમાનથી નથી કહેતો, ટાર્ગેટ વિથ ભાવિક મારું. હવે એમનો પૂરો ઇતિહાસ જોઈએ. હરપાળદેવના અવસાન પછી તેમનો પ્રથમ પુત્ર સોઢાજી પાટડીની ગાદી સંભાળે છે. હરપાળદેવના અવસાન પછી એમના મોટા પુત્ર સોઢાજી પાટડીની ગાદી સંભાળે. બીજો પુત્ર જે માંગુજી, એક સોઢાજી બીજા માંગુજી, આ માંગુજીને જાંબુ ગામ આપે છે. જાંબુ પાછળથી શું થઈ ગયું? લીંબડી થઈ ગયું. લીંબડી સમય હજી એક દીકરો હતો ત્રીજો, એનું નામ હતું શેખાજી. શેખાજીને સચાણા ગામ આપે છે. તો એક ભાઈએ પાટડી રાખ્યું અને બીજું છે એ જાંબુ, એટલે કે લીંબડીમાં એમની શાખા ગઈ અને ત્રીજી સચાણા પાસે. હવે સરસ મજાનું વર્ષોથી શાસન ચાલતું હતું, 1040-90 લઈ અને એમનું શાસન શરૂ જ હતું. હવે એમણે સરસ મજાનું ઝાલાવાડને 2300 પાદરમાં સુખ સંપન્ન કર્યું.
અને એવામાં મિત્રો તમને ખબર છે કે ગુજરાતમાં પણ મુસ્લિમ આક્રમણ શરૂ થાય છે. મુસ્લિમ આક્રમણોના કારણે પાટડીના ઝાલાવંશ અને જાંબુના ઝાલાવંશના શાસકોને અનેકવાર રાજધાની સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. પાટડીના ઝાલાવંશના શાસકોએ પાટડીથી રાજધાની અનુક્રમે સાંતલપર, ત્યાર પછી માંડલ, ત્યાર પછી કંકાવટી, ત્યાર પછી હળવદ અને ધાંગધ્રામાં ફેરવી હતી. અંગ્રેજો વખતે ધાંગધ્રા એ સૌથી મોટી રાજધાની હતી ઝાલાવાડની. જ્યારે જાંબુ ઝાલાવંશના શાસકોએ અનુક્રમે ધામળેજ, કોઠી, કુંદણી અને લીંબડી ખાતે રાજધાની ફેરવી હતી. આ બધા જ ઝાલાવાડના સ્ટેટ છે. હવે વર્ષો પછી ત્યાં આગળ સાંતલજી આવ્યા. આ સાંતલજીને તેમના સાળા એક લુણકરજી સાથે વિવાદ થતાં લુણકર વાઘેલાએ મુસ્લિમ સુબાની મદદ કરી અને એ મુસ્લિમોને આક્રમણ કરવા કીધું કે પાટડી ઉપર ચડાઈ કરો, હું તમને સાથ આપીશ. ખરેખર આવું જ થયું છે આપણા ઇતિહાસમાં. આપણા આપણા લોકોએ આપણને પાડવાનો પ્રયત્ન કર્યો છે અને આજે પણ એ શરૂ છે. પાટડી પર ચડાઈ કરી હતી, જેથી સાંતલજીએ પાટડી છોડી નવું સાંતલપુર જિલ્લો બનાસકાંઠા. સાંતલપુર ક્યાં આવ્યું તો સમજો ક્યાં સુધી શાસન હતું ઝાલાવાનું, સાંતલપુર સાથે, સાંતલપુર ખાતે એમણે પોતાની રાજધાની બનાવી. મુસ્લિમો સાથે સમાધાન થતાં ફરીવાર પાટડી રાજધાની કરી. તો ઝાલાવાએ નીચેનામાંથી કયા રાજ્યને રાજધાની નથી બનાવી એવો પ્રશ્ન જીપીએસસી અઘરો પૂછે, બરાબર? અથવા તો ઝાલાવાનું રજોડું નીચેનામાંથી કયું ન હતું, તો આ બધા બોલ્યું છે એની સિવાયનું ટીક કરજો. અને ખાસ યાદ રાખજો, સુરેન્દ્રનગર જિલ્લાનું તો હશે જ નહીં, કેમ કે ત્યાં તો બધે જ એમનું શાસન હતું. ફરી એકવાર સત્રસાલ આવ્યા, જેમણે રાજધાની માંડલ ફેરવી. હવે સત્રસાલ વખતે મિત્રો કહેવાય છે કે ફરી એક વખત અહીંયા આગળ મુસ્લિમ આક્રમણ થયું હતું અને એ આક્રમણમાં એ સખત લડ્યા હતા, પરંતુ ત્યાં આગળ ઘણા બધા હોમાયા અને છેલ્લે એમણે એટલે ત્યાંથી પોતાનું રાજ્ય છોડ્યું કે જો જીવ હશે તો પાછું લઈ શકાશે. માંડલમાં ફેરી, પરંતુ થોડા સમય પછી અહેમદ શાહે આક્રમણ પાછું અહેમદ શાહે આક્રમણ કર્યું એટલે એમના વંશજોમાં એક જેતસિંહ હતા. 1411માં જેતસિંહે રાજધાની કંકાવટી ફેરવી. એટલે જો પાટડીથી સાંતલપુર, સાંતલપુરથી પાટડી અને ફરીવાર પાટડીથી રાજધાની માંડલ ગઈ, માંડલની ટેકરી ચોટીલાવાળી, અને ત્યાર પછી જેતસિંહે રાજધાની કંકાવટીમાં ફેરવી કુવા. આ કંકાવટી ઉપર પછી અહેમદ શાહનો પૌત્ર મોહમ્મદ બેગડો છે, એણે 1486માં આક્રમણ કર્યું. મોહમ્મદ બેગડો તમને ખબર, ગુજરાતના ઓલમોસ્ટ રાજ્ય ઉપર એણે આક્રમણ કર્યું હતું. આ મોહમ્મદ બેગડાની સામે લડાઈમાં એ વખતના કંકાવટીના રાજા વાઘોજી અને તેના 7 પુત્રોએ કેસરિયા કર્યા અને એમની પત્ની જે હતી એમણે ત્યાં આગળ કૂવામાં પડી અને જોહર કર્યું. આ ઘટનાને કુવા કેર કહેવામાં આવે છે. તો કુવા કેરની ઘટના નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે ઝાલાવાડ, અને એમાં પણ કંકાવટી. શું આ ઘટનાનું નામ? કુવા કેર. હવે વાઘોજીના બચેલા એક કુંવર હતા, એમનું નામ હતું રાજો ધારજી. આ રાજો ધારજી છે એમણે હળવદ રાજધાની સ્થાપી. હવે ક્યાં આગળ રાજધાની થઈ નવી? હળવદમાં. તેમના વંશમાં આવેલા એક માનસિંહજીએ અમદાવાદના સુલતાન બહાદુર શાહ સાથે અહેમદ શાહના વંશજોમાં મોહમ્મદ બેગડો અને મોહમ્મદ બેગડાના જ વંશજોમાં આગળ જતા, તમને ખબર આપણે બધું જ ભણી ગયા છીએ ઇતિહાસમાં, આપણે બધું જ ભણી ગયા છીએ. આ બહાદુર શાહ છે એની સાથે એમણે લડાઈ કરી હતી. કોણે? તો કે માનસિંહજીએ, માનસિંહ ઝાલા. અને હળવદથી વિરમગામ સુધીનો પ્રદેશ મેળવ્યો હતો, પરંતુ પાછો બહાદુર શાહ સાથે એકવાર સમાધાન થાય છે અને વિરમગામ છે બહાદુર શાહને પાછું સોંપે છે અને ત્યાર પછી આ બાજુનો બધો જ વિસ્તાર ઝાલાવાડનો એમના હાથમાં હતો અને બહાદુર શાહ છે એ શાસન કરતો હતો. અને તમને ખબર બહાદુર શાહને કોણ હેરાન કરતો હતો? ઉપરથી હુમાયુન, નીચેથી દીવમાં પોર્ટુગીઝો, ફિરંગીઓ. બહાદુર શાહની હત્યા કોણે કરી હતી? ફિરંગીઓએ. ઝાલાવંશના વંશજો વચ્ચે વારસા વિગ્રહ થવા માંડ્યો, અંદરો અંદર લડવા માંડ્યા, એટલે પછી નવી નવી ઘણી બધી રાજધાની થઈ. વાંકાનેર, વઢવાણ સ્ટેટ, લખતર, ચૂડા, સાયલા, આ દરેક જગ્યાએ નવા નવા ઝાલા રાજ્યનો ઉદય થતો ગયો. જેમ જેમ ભાઈઓ છૂટા પડતા ગયા એમ નવા રાજ્ય બનતા ગયા. હળવદના ઝાલાવંશની શાખામાંથી પાછું વાંકાનેર, વઢવાણ, લખતર અને સાયલા, હળવદમાંથી વાંકાનેર, વઢવાણ, લખતર અને સાયલા અને ચૂડાના જે વંશ હતો, ચૂડાનો વંશ, ત્યાં આગળથી વઢવાણનો ઉદય થાય છે. સોરી, વઢવાણ ચૂડામાંથી થાય છે, નોટ ઇમ્પોર્ટન્ટ. આ બધા રાજ્ય ટૂંકમાં એમના હતા. અંગ્રેજોના સમયમાં સૌથી મોટું રાજ્ય ધાંગધ્રા હતું અને એ પ્રથમ વર્ગમાં આવતું હતું. અંગ્રેજોના બધા વર્ગમાં પ્રથમ વર્ગમાં ગોંડલ, નવાનગર કેમ હતું એ જ રીતે ગોંડલ, મોરબી, નવાનગર, એ રીતે ધાંગધ્રાનું મહત્ત્વ હતું. પ્રથમ વર્ગમાં આવતું અને એને 1500 તોપોની સલામી મળતી હતી.
કોને? ધ્રાંગધ્રાને, અંગ્રેજો વખતે પણ. અંગ્રેજોએ ઝાલાવાડને જેટલા સ્ટેટ હતા એનું એક એજન્સી બનાવી અને વઢવાણમાં, અને વઢવાણ કેમ્પ કીધું હતું એ આખા ઝાલાવાડને. અંગ્રેજી લોકો શું કહેતા? વઢવાણ કેમ્પ. પણ આગળ જતાં ભારત આઝાદ થઈ ગયું અને એ વખતે રાજા કોણ હતા? સુરેન્દ્રસિંહજી ઝાલા વઢવાણના. તો એણે એવું કીધું કે આ મારો જે ઝાલાવાડનો જિલ્લો છે આથી મારા નામે સુરેન્દ્રનગરથી ઓળખાશે, અને આજે આ જિલ્લો જે ઝાલાવાડ કહીએ છીએ એ સુરેન્દ્રનગર છે. લેક્ચર ખૂબ જ ટૂંકો હતો, પરંતુ મિત્રો પ્રશ્ન ઝાલાવાડમાંથી રાણામાંથી પૂછાશે તો એ જ પ્રશ્નનો જવાબ તમને આપણા લેક્ચરમાંથી મળી જશે. આઈ એમ શ્યોર ફોર દેટ. વિશેષ કોઈ ઝાલા અને રાણાવંશમાં પરીક્ષા લક્ષી નથી, બાકી ખરેખર એક વખત ઝાલા રાણાવંશ તમે આખો વાંચશો તો બહુ બધી ઘટનાઓ છે એ તમને જાણવા મળશે. જય હિન્દ, જય ભારત, જય માં શક્તિ.